तो स्वागत छे सौथी पहला तो तमारा बधानु अने खास करीने विशेष आजना आपड़ा अतिथि मारी पासे घणा बधा संबोधन छे आपवा माटे साहेब ने एटले तमे ऑफिसर कही शको तमे बिजनेस पर्सन कही शको तमे कॉम्पिटिटिव एक्जामिनेशनना फील्डना एक्सपर्ट कही शको पण आ बधाईथी वधारे जे मने गमतुं छे ने એ હું એમ કહીશ એના માટે મારા મનમાં હંમેશા એક શબ્દ હ્યુમન વિથ હ્યુમેનિટી માનવતા સાથેનો માણસ છે એટલે અને આ મારા લગભગ છેલ્લા ઓછામાં ઓછા 10-12 વર્ષનો વ્યક્તિગત અનુભવ છે આમ તો સાહેબ હજારો લોકોને મળ્યા હશે પણ હું જે રીતે એમને મળ્યો છું મારી જર્નીમાં સૌથી વધારે મને એટલે સાહેબ જોડે વધારે લાગણી છે આત્મીયતા છે હું જ્યારે તમારી જેમ તૈયારી કરતો તેર વોઝ અ ટાઈમ કે આઈ વોઝ પ્રિપેરિંગ ફોર સિવિલ સર્વિસીસ અને ત્યારે હું સરને ક્યાંયથી સમહાવ મેનેજ કરીને સરના નંબર લઈ લીધા મેં કોલ કર્યો અને સરનું ત્યારે ઇનિશિયલ પોસ્ટિંગ હતું લગભગ દ્વારકા મંદિર સાહેબ દ્વારકા મંદિરમાં સાહેબ મામલતદાર તરીકે પોસ્ટિંગ એમનું થયું હતું એ સમયથી હું સાહેબના ટચમાં છું અને મને હજી યાદ છે સાહેબની યાદ હોય કે ન હોય અમે તળાવની પાડે કાવો પીવા ગયા હતા બંને સાહેબ પાસે બ્લેક કલરની સ્કોર્પિયો હતી હું આ બનેલી ઘટના સાહેબને યાદ હોય કે મને ખ્યાલ નહીં મને હજુ અક્ષરશ યાદ છે એકદમ કાવો પીવા ગયા ને સાહેબની ગાડી પડી હતી એટલે હવે જોજો ઓફિસર કેવો હોય અને અમુક ઓફિસર કે જેને રૂઅપ કરવાનો શોખ હોય અમુક જતા હોય ને એમ જોવે કે ક્યાં કરવાનો યા કરાય કાવા લારીવાળો કાવો હતો એની સ્કોર્પિયો આડી પડી હતી સાહેબની સાહેબે પાર્ક કરી એટલે એણે કીધું કે આ સ્કોર્પિયો સાઈડમાં લઈ લ્યો ને નડે છે મને એટલે હું દોડીને કહેવા ગયો મેં કીધું સાહેબ છે મામલતદાર સાહેબ થોડીક વારમાં હમણાં નીકળી જાય એમને ખબર નહીં કે ઓલાને ગાડી નડે છે એટલે ઓલો તરત ચૂપ થઈ ગયો એકદમ કે હવે મામલતદાર સાહેબની ગાડી પડી કોણ હિંમત કરે કે હવે અહીંથી કાઢું લે ગાડી એટલે કે બોલે ને થોડીક વાર પછી એમને ડાઉટ ગયો કે આવું થયું હતું કંઈ એટલે એને એટલે કે ના ના હમણાં લઈ લઈએ આપણે એને લઈ લીધી ગાડી નહીં તો એ ધારે તો ગાડી ત્યાં ત્યાં પડી રહે અને તમને ખબર છે ને મને ખબર છે કે એવી લગભગ હિંમત થાય ને કંઈથી ગાડી હટાવી લો પણ એનું એ મા એ હૃદય મેં ત્યારે જોયું હતું ને એના પછી બી હું પછી સરકારી નોકરીમાં હું આવ્યો ત્યારે બી હું સાહેબ જોડે વાત કરતો ને કંઈ કામ હોય કહેતો મને યાદ નથી કે સાહેબે કોઈ દિવસ એવું કીધું કે આ કામ મારા જ નહીં થાય અને બહુ એકદમ સેમ એનર્જી એની કોઈ દિવસ અપડાઉન થાય નહીં એઝ ઇટ ઇઝ એક જ એના ફ્લોમાં એનર્જી હોય બોલ ભાઈ કેમ છે શું છે એ જો પડકારો છે ને એનાથી હું બહુ ઇમ્પ્રેસ હતો અને છું ઘણા બધા પ્રસંગો આજે ચર્ચવાના છે પણ તમને સાવ સામાન્ય ઓળખાણ આપું તો પૂર્વ મામલતદાર શ્રી ડૉક્ટર ચિંતન વૈષ્ણવ સાહેબ જે મૂળ જૂનાગઢના છે અને જ્યારે આ ફિલ્ડમાં એમ કહી શકાય કે સ્પર્ધાત્મક પરીક્ષામાં જે આજે ગુજરાતમાં મોટા મોટા જે પ્લેયર્સ ગણાય છે એ કોઈનો જન્મ નહોતો થયો ને ત્યારે એ પોતે નફાના નુકસાનના એ રીતે પોતે શીખવાડતા બધાને અને કેટલાય તૈયાર કર્યા છે સાહેબ એ બી એમના મોઢે સાંભળીશું 16 જેટલી પરીક્ષાઓ પાસ કરી છે જોઈન ખાલી બે જ કરી છે 16 જેટલી પરીક્ષાઓ પાસ કરી અને એમાંથી છેલ્લે એને જે ગમતી પોસ્ટિંગ તો માનું ત્યાં સુધી સાહેબને ખાખીનો બહુ જ શોખ હતો ડીવાયસપી સાહેબને બનવું તો આજે તમે એના શૂઝ ઉપર ફોકસ કરો હું હંમેશા મળું ત્યારે જોઉં એમના શૂઝ જોઈ લો તમે અને આ વાત એમણે બી અવારનવાર સેમિનારમાં કહી કે તમે મારા શૂઝ ચેક કરી લેજો આ મારી ઈચ્છા હતી ડીવાયસપી ખાવાની તો એ બધી ઘણી બધી વાત જાણવી છે એનાથી મોટું જે જાણવું છે સાહેબને હમણાં રસ્તામાં કહેતો સાહેબ આપણે રેકોર્ડ કરવાનું પછી અપલોડ કરશું કે તમે જોઈ લેજો મને કે હું નહીં પૂરું કર્યા પછી તમે જોઈ લેજો અપલોડ કરવા જેવું છે કે નહીં કેમ કે તમારા પ્રશ્નો ઉપર મારા જવાબ હશે પછી મને કહેતા નહીં કે સાહેબ આવું ક્યાં બોલ્યા તમે તો એકદમ બિંદાસ માણસ અને એના કરતાં હું કહું ને સાવ હૃદયના ચોખ્ખા અહીંયા પ્રેમ છે તો અઢળક દેખાડ છે અહીંયા નથી તો આજ જોડીને કહી દેશે કે ભાઈ મને તારામાં મન નથી માનતું તું તાર રસ્તે હું મારા રસ્તે એટલે એ બોલે કે ભાઈ હું દિલનો ચોખ્ખો છું જેવો છે એવું બોલીશ તો મને વિશ્વાસ છે કે તમને બહુ શીખવાનું મળશે હું હંમેશા તમને એવું કહેતો કે આ તૈયારી માત્ર નોકરી લેવા માટેની નથી કહેતો એક ન કહેતો આ તૈયારી નોકરી માટે એને એટલી સીમિત ન કરી નાખતા એનું જીવતું જાગતું ઉદાહરણ આ શું કામ નોકરી માટે નથી આજે સાહેબ છે એ કયા કારણોસર કઈ રીતે એ બી આપણે જાણીશું આજે હવે સાહેબ મામલતદાર નથી રહ્યા હવે પૂર્વ મામલતદાર લગાવે છે પણ પૂર્વ મામલતદાર લગાવીએ છીએ ને એમાં વધુ સફળ છે મારી દ્રષ્ટિ અત્યારે મામલતદાર કરતા કેમ કે એનો લાભ આજે કેટલાય લોકોને મળે છે અને લોકોએ સફળતાની વ્યાખ્યા શું કર્યું એક સારું નામ થાય થોડાક પૈસા થાય તો સાહેબ મામલતદાર હતા ત્યારે જેટલા પૈસા છે એનાથી વધારે અત્યારે પૈસા કમાય છે સાહેબના કેટલા બિઝનેસીસ છે લેખક બની ગયા પહેલા કોઈને ખબર નથી કે એની અંદર લેખક છુપાયેલો છે સાહેબ કેટલા 4 પુસ્તક લખ્યા 5 લેખા બે આવે છે 5 લેખન બે આવે છે સિરીઝ ઉપર સિરીઝ બહાર પાડે છે તો લેખક બની ગયા બધા પુસ્તકો તમને લગતા આપણે એ બી જાણ કરીશું તો ઇન શોર્ટ નટશેલ અગર એ વાત કરી શકાય કે આજનું સેશન મારા માટે વધારે નજીક એટલા માટે છે કે મારી હંમેશા ઈચ્છા હોય કે આપણી એકેડમીમાં કે દુનિયાની કોઈ પણ એકેડમીમાં કોઈ છોકરા તૈયારીમાં આવે ને તો એ લાઈફ ઓરિએન્ટેડ પ્રિપેરેશન કરે ન કે એક સામાન્ય નોકરી માટે નોકરી ચાહે પટ્ટાવાળાની હોય કે કલેક્ટરની હોય અલ્ટિમેટલી
એ નોકરી છે, તો તમે એટલું સીમિત ન રહ્યો, એનાથી મોટું આ ફિલ્ડ તમને શીખવે છે, એનું જીવતું જાગતું ઉદાહરણ છે. તો સરજી, પહેલાં તો તમારું હાર્દિક સ્વાગત છે અને બહુ પ્રાઉડ ફીલ કરું છું પર્સનલી હું કે આજે હું તમારી સાથે સ્ટેજ શેર કરું છું. ઘણા મારા પ્રશ્નો હતા, કદાચ હું વ્યક્તિગત ન પૂછી શકું, આજે પૂછીશ તમને. તો નરેન્દ્ર મોદી થોડો છે, એની નિકાલ હશે, ત્યાંથી શરૂ થશે. પણ તમે જ્યારે એની જર્ની સાંભળશો ત્યારે જો તમારા રૂવાળો ઉભો ન થાય તો મને કહેજો, વચ્ચે કેટલાય પ્રસંગો આવશે. સાહેબ, શરૂઆત આપણે ત્યાંથી કરીએ. આ સરકારી નોકરીનું જનૂન તમને ક્યાંથી લાગ્યું? તમે પહેલાં આની જેમ તૈયારી કરતા હશો, જૂનાગઢના આપ રહેવાસી છો, એનાથી વિશેષ ઓળખાણ તમારી શું આપી શકો? અને તમારા જીવનમાં ક્યારે થયું કે મારે આ ફિલ્ડમાં જવું છે? 10મા ધોરણ સુધી 90% વિદ્યાર્થી હતો, એટલે સ્વાભાવિક છે કે 11મામાં કયો પ્રવાહ પસંદ કર્યો હોય? સાયન્સ. અને સાયન્સ પ્રવાહ પસંદ કર્યો હોય એટલે બે જ વસ્તુ દેખાય, ડોક્ટર, એન્જિનિયર. એટલે એ પ્રવાહમાં હું તણાઈ ગયો હતો. 12મા ધોરણની અંદર બ્રહ્મજ્ઞાન થયું. ફાધરને ઈચ્છા હતી કે આને ડૉક્ટર બનાવ્યા, કારણ કે એની ઈચ્છા હતી પૂરી નથી થઈ, એટલે એને એમ હતી કે તમારો દીકરો ડૉક્ટર બને અને સેવા કરે એમ માણસોની, દુઃખી માણસોની. એટલે 12મા ધોરણની અંદર ટાર્ગેટ હતો કે બેટા ડૉક્ટર બનવાનું છે. ઘણી મહેનત કરી પણ કમ્પાઉન્ડરે બનાવીને 8 ટકા આવ્યા, 52 ટકા આવ્યા, ખાલી પાસ થઈ ગયો, વરસ બચી ગયું. પણ પછી આખું બ્રહ્મજ્ઞાન થયું અને પછી એમ થયું કે હવે આપણે કંઈક અલગ ફિલ્ડમાં જવું છે એમ. એટલે 12 બધે એડમિશન મળતા હતા પણ પછી એવું નક્કી કર્યું કે મારા પપ્પા બાઉદીન કોલેજમાં ભણ્યા, મમ્મી બાઉદીન કોલેજમાં ભણ્યા, આપણે બાઉદીન કોલેજમાં જ ભણવું છે. બાઉદીન કોલેજમાં એડમિશન લીધું ને ત્યારે અમારે અહીંયા એક પાછળ ગાંધીગ્રામ પોલીસ ચોકી એટલે એમાં એક PSI, એ PSI છે ને એ અહીંયા કોલેજની અંદર આવે, બરાબર છે, પોતાના બાઇક ઉપર કે જીપમાં કે એમ, કે એવા કોઈ લુખા તત્વો કે એવા કોઈ રોમિયોગીરી કરવાવાળા કોઈ બીજા છોકરાઓ નથી ને કોલેજની બહારના, કે જે આવીને કોલેજના છોકરાઓને હેરાન કરે ને એવું, એટલે એનો રાઉન્ડ હોય. એટલે એને જ્યારે હું જોતો ને ત્યારે મને એમ થતું કે હવે કામ કરીએ, આપણા લાઈફનો ગોલ ડૉક્ટર બોક્ટર તો ઠીક છે એ તો પૂરું થઈ ગયું, હવે પણ હવે આપણે PSI બનવું છે. એટલે સૌથી પહેલાં સરકારી ભરતી શું છે, સ્પર્ધાત્મક ભરતી પરીક્ષા શું છે, ઇવન GPSC શબ્દ મેં ક્યારેય સાંભળ્યો ન હતો, પણ PSI મારા મગજમાં ચોંટી ગયું કે હવે આપણે શું બનવું છે. PSI, ધેટ્સ ઓલ. એટલે ફર્સ્ટ યરની અંદરથી જ NCCની રિક્રુટમેન્ટ આવી, NCCમાં અમે જે સિલેક્ટ થયું, એડમિશન લીધું. NCCમાં યુનિફોર્મ આપે છે, તમે મારો અલગ યુનિફોર્મ સીવડાવ્યો હતો કે આપણું એટિકેટ છે એ પર્સનાલિટી જબરદસ્ત હોવી જ જોઈએ એમ. એમાં ઘણા બધા કેમ્પ્સ કર્યા અને પછી ધીમે 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 હું આગળ વધતો ગયો એમ. મગજની અંદર છે ને એ આપણું એકદમ પહેલું થતું ગયું કે ભાઈ કાં PSI અને કાં ફોજમાં, પણ એમાં ઓફિસર તરીકે જવું છે. અને પછી TY પૂરું કર્યું અને સાથે સાથે તૈયારીઓ શરૂ હતી અને એ વખતે PSIની ભરતી બહાર પડી. હવે એ વખતે મારી તૈયારી એવી હતી કે કદાચ મને ભરતી જે દિવસે બહાર પડી એ દિવસે પેપર આપી દે ને એટલે હું એની અંદર પાસ તો ઠીક, હું 1-5 આવીને બતાવું ગુજરાતમાં, એવી તૈયારી હતી. કારણ કે એ જ કરવું હતું ને. ફોર્મ ભર્યું મેં PSIનું, ત્યારે મેન્યુઅલી ફોર્મ ભરવાનું હતું, એટલે અમારી SP ઓફિસમાં ફોર્મ છે એ લેવાનું, ભરીને એને પાછું દેવાનું. એટલે પહેલો જ ઉભો રહી ગયો હતો, લાવો ફોર્મ, પહેલું જ ફોર્મ મારું વયો ગયો, ભરી બીજે દિવસે દેવા આવ્યો, દીધું, થોડીક વાર ઊભો રાખ્યો મને કે ભાઈ આ તમારું ફોર્મ એ કહે છે ને એ રિજેક્ટ થઈ ગયું. કાં? તો કે તમારી ઉંમર કે 1 મહિનો 18 દિવસ ઓછી પડે છે. અરે મેં શું વાત કરો? તો કે હા. એટલે મેં પાછું જોયું ફોર્મ, પછી વાત કરી ફાધરને, વાત કરી મારા કાકા છે એને, વાત કરી પપ્પાના કઝિન હતા એ પોલીસ ખાતામાં હતા, એટલે એ કે ભાઈ અમે જવાય જ નહીં પોલીસ ખાતામાં, કે મારા પપ્પા કે એ બધું છોડો હવે, કાંઈ 1 મહિનો 18 દિવસ ઘટ્યું એનું કરો એ કે. તો કે ભાઈ કાંઈક એફિડેવિટ ને એવું કાંઈ કરાવી લો. પછી મેં કીધું હું ને મારા ફાધર સરખા, એટલે કે આપણે એવું કાંઈ ખોટું નથી કરવું. પછી થોડુંક નિરાશ થયું પાછો, કારણ કે બીજી વાર નિરાશ થયું ને, પહેલી વાર ડૉક્ટર બનવું હતું, ફાધરનું સપનું પૂરું ના થયું, ત્યારે એમ થયું હું કરી ના શકું મારા ફાધર માટે કંઈ, બીજું સપનું આ હતું એ અમારું તૂટ્યું કે 1 મહિનો 18 દિવસ ભરતીમાં જ હું એપ્લાય નથી થઈ શકું, હરીફાઈ જ નથી કરી શકતો, ત્યારે પછી વાંચ્યું છે નોલેજ ભેગું કર્યું શું કામનું એમ. એટલે ફાધરે સમજાવ્યું મને કે બેટા જિંદગીમાં જે થાય જ નહીં સારા માટે થાય છે, એ તને આજની ખબર પડે, તને ક્યારે ખબર પડશે ભવિષ્યમાં. ત્યારે મારા ફાધરે એવું બોલ્યા, એ કે જો તારા નસીબમાં PSI નહીં પણ DYSP બનવાનું લીખવું હશે, તું GPSC આપ. ત્યારે પહેલી વાર ખબર પડી GPSC, પછી મેં જાણ્યું GPSC શું છે, ક્યારે આવે છે, ત્યારે ખબર પડી કે આ તો 5 વર્ષની યોજના છે, 5 વર્ષે આવે છે, હવે છેલ્લે ક્યારે લેવાની હતી ને હવે ક્યારે આવશે, એટલે મને ખબર હતી કે હવે વધીને 1-1.5 વર્ષની અંદર GPSC આવવી જોઈએ ને પછી આપણી જર્ની શરૂ થઈ.
પછી આપણો ગોલ સેટ થયો. ગોલ અને એઇમમાં ફેર છે, બરોબર છે? દેર આર ડિફરન્સ બિટવીન ગોલ એન્ડ એઇમ. એઇમ દરેકનું એક જ છે, સુખી સંપન્ન જીવન જીવવું, મસ્ત મજાનું, એટલીસ્ટ એકાદનું બેસી હોય, છોકરાઓને મારી પાસે બુલેટ હોય, બહેનોને આપણી પાસે એક્ટિવા હોય, એકાદ ફોર વ્હીલ હોય, સારું ફેમિલી અને મસ્ત લાઈફ જીવીએ. બધાનો એઇમ એ જ છે આપણો, પણ એ એઇમ પૂરા કરવાના રસ્તા અલગ અલગ છે, પણ લાઈફના ગોલ અલગ અલગ હોય છે. એક ગોલ કરો એટલે મેચ નથી જીતી જતા, એક ગોલ થાય પછી બીજો ગોલ થાય, આખી ગેમ હાલે ત્યાં સુધી તમારા તાકાત હોય એટલા ગોલ કરો. તો સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાની તૈયારી કરનારા છોકરાઓ છે ને, એને પૂછે ને કે તમારો ગોલ શું, એટલે કે મારા ભાઈ ડીવાયએસપી બનવું કે કલેક્ટર બનવું, એમ નહીં. પહેલો ગોલ જીપીએસસીની પરીક્ષાનું ફોર્મ ભરવું, બીજો ગોલ જીપીએસસીની પ્રિલિમ્સની તૈયારી કરવી, ત્રીજો ગોલ જીપીએસસી પ્રિલિમ્સ પાસ કરવી, ચોથો ગોલ તો કે હું પાસ થઈ ગયો તો મેન્સમાં એ વખતે સબ્જેક્ટ સિલેક્શન આવતા હતા, તો કયા સબ્જેક્ટ સિલેક્ટ કરવા, એ તમે ગોલ અચીવ કરો, નક્કી કરો કે આ કરવા છે. પછીનો ગોલ શું, તો કે ભાઈ મેન્સની બરાબર તૈયારી કરવી, પછી મેન્સ ક્લિયર કરવી, પછી ઇન્ટરવ્યૂની તૈયારી કરવી. એટલે ઘણા બધા ગોલ પૂરા કરો ત્યારે તમે એઇમ ઉપર પહોંચો કે હવે તમે અધિકારી બની શકો. ભાઈના એટલે મારા એ ગોલ ચેન્જ થતા થતા પછીનો મારો જે ગોલ શું આવ્યો, જીપીએસસી. અને પછી હું જુનાગઢમાં બધું સંકેલો કરીને બહુ વિચાર્યું કે જીપીએસસી એ પીએસઆઈ જેવું નથી કે હમણાં પેપર આપો ને ભરી દો, એમાં તો કોમ્પિટિશન છે, ટફ છે. અને એમાં મને મેન્સ દેખાતી હતી કે પાંચ પેપર, એમાંય હું મારા જે ફિઝિક્સ ને મેથ્સ ને એ પેપર રાખું તો હું પાસ જ ના થાઉં, બરાબર, ભેગું જ ના થાય. તો એમાં મારે આર્ટ્સના સબ્જેક્ટ રાખવા પડે, બધું થિંકિંગ કરી વિચારી. જુનાગઢમાં કોઈ વાતાવરણ હતું નહીં, એટલે હું અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ બધે ફેરો સર્વે કર્યા, અલગ અલગ ક્લાસીસ. ત્યારે તો બે ચાર ક્લાસ હતા, બહુ ખાસ હતું નહીં, કંઈ મટીરિયલ મળતું નહીં. અને પછી મેં વિચાર કર્યું કે ભાઈ જાત મેરે જીતા બાદ થોડું ઘણું માર્ગદર્શન રાજકોટમાં મળી રહેશે. રાજકોટમાં અમારી જે બોર્ડિંગ છે જ્ઞાતિની, એમાં ધામા નાખ્યા અને બસ પછી આ જર્ની શરૂ થઈ. પછી હું, મારા પુસ્તકો અને મારા ચાર મિત્રો હતા જે મારી જેવા જ હતા કે ભાઈ આ જ કરવું છે, અને એમાં આગળ વધ્યો. સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાની ટૂંકમાં શરૂઆત આવી રીતે થઈ, અને જીપીએસસી હાથીનું પગલું છે, એમાં બધા પગલા આવી ગયા. એટલે મેથ્સ અને ઇંગ્લિશ ને એ બધું પહેલેથી એનો પાયો બધું સારો હતો, એટલે બેન્કિંગની એક્ઝામ પણ હું આપતો હતો. પહેલાં હું પાસ નહોતો થતો, પણ જીપીએસસીના ક્લાસ કર્યા, એકવાર એક વિઝન આવ્યું, અને પછી મેં એની તૈયારીઓ શરૂ કરી કે આ મેથ્સ અલગ છે અને કોમ્પિટિટિવ મેથ્સ અલગ છે, શીખો. એટલે પછી એક તબક્કો એવો આવ્યો કે ગમે એ પરીક્ષા હોય, એ પરીક્ષાની અંદર આપણે પેપર ભરવા ગયા એટલે આપણી એક સીટ નક્કી જ છે. 432 સીટની ભરતી આવી એટલે 431 સીટમાં બાકીને લડવાનું છે. એક સીટ તો આપણી કેવી છે, નક્કી જ છે, એમ, કારણ કે એમાં એ જ બધું આવવાનું છે, મેથ્સ ને ઇંગ્લિશ ને હિસ્ટ્રી ને જીઓગ્રાફી ને કોન્સ્ટિટ્યુશન ને, એ વિષય ઉપર ગ્રીપ મેળવી લીધી એટલે પૂરું થઈ ગયું પછી. અને પછી એ તબક્કો એવો આવ્યો કે એમાં મને એકી સાથે તરત 16 સરકારી નોકરી મળી. 16 પરીક્ષા પાસ નથી કરી, પરીક્ષા તો મેં કદાચ 24-25 પરીક્ષાઓ પાસ કરી છે, 16 નોકરી. હા, પણ 16 એ ફાઇનલ સફળતા કોને કહેવાય, હું લેખિત પાસ કરું ઇન્ટરવ્યુમાં રહી જાઉં તો એ તમારી સક્સેસ નથી, ખરેખર તમે રહી ગયા. તો એવી પરીક્ષા મેં ઘણી પાસ કરી, ટેક્સ આસિસ્ટન્ટ આ તેને ઘણી બધી, પણ નોકરી મને મળી 16 સરકારી નોકરી, 16 નોકરીના ઓર્ડર. અને એમાં બે નોકરી કરીને પછી એક બે મહિના કરીને મૂકી દીધી, કારણ કે એમાં બહુ મજા નથી આવતી, કે બોલો એટીટ્યુડ છે ને ઓફિસરનો હતો, હવે ક્લાર્ક તરીકે ઓલા ટ્રીટ કરે આપણને મજા આવે નહીં. અને એમાં 2008ની ભરતીમાં મને જુનાગઢ મળ્યું ને લોકસભા ચૂંટણી ડિક્લેર થઈ ગઈ હતી, અને મને ક્લાર્ક તરીકે ચૂંટણી શાખા મૂક્યો હતો, અને એમાં મારા ડેપ્યુટી ડીઈઓ હતા. હવે કદાચ તમે મૂકશો ને જોશે ખરાઈ સાહેબ, સોલંકી સાહેબ કરીને, એ સોલંકી સાહેબને યાદ હશે કદાચ કે હું એનો ક્લાર્ક હતો. એક મહિનો હું બેઠો રહ્યો ખાલી, આમ મને કંઈ કામ જ ના દે, હવે સૌથી મોટી સજા છે એ તો કામ જ ના દે, હવે સરોજ સવાર ઓફિસે આવવાનું, બેસવાનું સાંજ સુધી, કોમ્પ્યુટરમાં કાં કાઢવા જાય તો કે ના અડાઈ ગયા, આમાં બધું ડેટા હોય કે ઇલેક્શન. આ જીપીએસસી પાસ થઈ ગયા પછી પહેલાં અચ્છા પહેલાં આ બધું ટાર્ગેટ સેટ હું કામ થાય કે આ કરી બતાવવું જોઈએ એની વાત છે, એમ કે આ ક્લાર્કમાં લઈ ગયા. પણ આ ઘટના બેની એટલે હું થાય કે સાહેબ હું પીજીડીસીએ કરેલો છું, મને આ પ્રોગ્રામિંગ આવડે છે, તમે મને સવારથી સાંજ બેસાડી એક વખત કામ તો કરવા દો, કાંઈ કામ આપણને કરવા દે નહીં. ને પછી હું કંટાળ્યો, ને પછી સાહેબને મેં બહુ પ્રેશર કર્યું, સાહેબ કાંઈ કામ આપો, બાકી એવા ગાંડા થઈ જવા એવું છે. એટલે એણે મને મોકલો ઈવીએમ મશીનો બધા સાફ કરવાના હોય, જૂની ચૂંટણીના હોય નહીં, એટલે એમાં લેબરનું કામ હોય, તો એટલે લેબર ઓછા આવ્યા એટલે ક્યાંક બાઈને લઈ જાઓ. એટલે મને અહીંયા લઈ ગયા સ્ટ્રોંગ રૂમમાં, ને આખો દી કામ તો કર્યું મેં,
બીજા દિવસે રેઝિગ્નેશન લખીને સાહેબને દીયો ગાલ્યો આપણે નોકરી કરવી નથી. મેં કીધું કે આ તમારે, મેં કીધું યાર પેલી કહેવાય કે લેબરનું કામ કરવા તમે મને મોકલી દીધો. મેં કીધું મને અહીંયા ઓફિસનું કામ આપો, ક્લેરિકલ કામ આપો યાર. એ કહે તો કોની યાર વાત કરે ખબર છે બરોબર, હું ડેપ્યુટી કલેક્ટર છું. મેં સાહેબ તમારા મન મારા એટલો જ ફેર છે કે તમે પહેલાં જન્મી ગયા, હું પછી જન્મો. એટલે તમે પહેલાં ડીસી થઈ ગયા, હું ડીસી થઈશ, હું ડેપ્યુટી કલેક્ટર થઈશ, આપણે નોકરી નથી કરવી. એટલે પછી એ બધું મગજમાં ધૂન સવાર થઈને એની પાછળ પીડ, આ બધામાં ધૂન સવાર આવી જોઈએ. આ આપણી ટૂંકમાં સફર. હા રે, આટલી આ મતલબ એ આ જે જોબ મૂકી એના પછી કેટલા સમયમાં તમને આ કઈ જીપીએસસીની કઈ એક્ઝામ હતી જેમાં તમારું મેરિટમાં નામ? 2008 વાળી, 2008માં અને 2011માં અમારું પોસ્ટિંગ થયું પહેલું. અને એમાં ડીવાયએસપી ટાર્ગેટ હતો, મામલતદારે શું કામ કરવાનું હોય આઈ ડિડન્ટ નો. એ વખતે મને ખબર જ નથી મામલતદારે શું કામ કરવાનું હોય, કારણ કે મામલતદારની જરૂર જ નથી પડી કોઈની. આવક જાતિ ના દાખલા કઈ કઢાવવાના ને થયા નહીં ક્યારેય. રેશન કાર્ડમાં કોઈથી માલ લીધો નથી કે ક્યાંય એવી માથાકૂટમાં આવ્યા નથી કે ભાઈ આપણને મામલતદાર આગળ જામીન બામીન લેવા જવા પીડા હોય. એટલે મામલતદાર પાછું સિટી વિસ્તારમાં રહો, તાલુકામાં કે ગામડામાં રહેતો હોય તો જે આપણને ખબર, સિટી વિસ્તારમાં રહો. એટલે મામલતદાર શું, એવા કોઈ મામલતદાર આવ્યા નતા. મામલતદાર એવા આવ્યો ને તો આખા ગામમાં ખબર પડે કે આ સાહેબ આવ્યા છે, હવે એવા કોઈ આવ્યા નતા. એટલે એ આપણને એની ખબર જ નથી. પણ પોલીસ ખાતામાં જવું એવી મારી ઈચ્છાઓ હતી, ઘણું વિચારી રાખ્યું હતું કે પોલીસ ખાતામાં જઈને શું સુધારાઓ કરી શકીએ વગેરે વગેરે. તો એવું કંઈ કરવા નથી દેતા સરકારમાં ગયા પછી. પણ આ તો આવું બધું વિચાર્યું હતું અને એ વિચારીને આની પાછળનો પીડો હતો. ડીવાયએસપી બનવાની બહુ ઈચ્છા હતી અને જીપીએસસીનો ઇન્ટરવ્યૂ પૂરો થયો અને ઓલી કાપલી આપી હાથમાં, માર્ક જોયા. એટલે મારા ભાઈબંધ દોસ્તર જેટલા ઇન્ટરવ્યુમાં હતા એ બધા મને સીધા જ કહેવા માંડ્યા કે ડીવાયએસપી ડીવાયએસપી ડીવાયએસપી, માર્ક જ એટલા હતા. પણ ઇન્ટરવ્યૂમાં છે ને એ કાતર ફેરવાઈ ગઈ. હવે એની પાછળના કારણોમાં આપણે પડવું નથી, કારણ કે આપણે આ બધા છોકરાને મોટિવેટ કરવા છે, ડીમોટિવેટ કરવા નથી. એટલે મારી કાંઈક એવી ભૂલ થઈ ગઈ હશે ઇન્ટરવ્યૂમાં. હું એમ માનું છું કે મને ઇન્ટરવ્યૂમાં એ લોકોએ આઉટ ઓફ 100 ખાલી 15 જ માર્ક આપ્યા અને એના કારણે ઓલો આખો ક્લાસ 1 અને ક્લાસ 2નો જે ગેપ છે ને એ 12 માર્કનો થઈ ગયો. એટલે હું 12 માર્કથી ડીવાયએસપીમાં આવતા રહી ગયો. પણ ઇન્ટરવ્યૂની તૈયારી પહેલાં મને મામલતદારે શું કામ, એનું જોબ પ્રોફાઇલ શું કાંઈ ખબર હતી નહીં. ઇન્ટરવ્યૂના ભાગરૂપે તૈયારી કરી હતી. પણ એ વખતે એ સાબિત થયું કે ઈશ્વર જે કરે છે એટલા માટે કે પોલીસ ખાતામાં ગયો તો હું જેલમાં હોત અત્યારે. મામલતદાર બહેનો એટલે ખાલી નોકરીની બહાર છું એમ ઘેરે છું. હા શું તમને આશ્ચર્ય થવું છે કે આટલો સોલિડ ઓફિસર છે સરકારમાં 12 કેમ છે, સાહેબના નામ આગળ પૂર્વ કેમ છે, એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અને એમાં આપણું જામનગર જવાબદાર છે ઘણું બધું. પણ આપણે વાત કરીએ ધીરે ધીરે તો સાહેબની પહેલી પોસ્ટિંગ મને યાદ છે, ઘણી બધી પોસ્ટિંગમાં 2-3 પોસ્ટિંગ બહુ જ ચર્ચિત રહી, ચર્ચિત એટલા માટે કે છાપાવાળે ભરી ભરીને લખ્યું એવા મામલતદાર. એ લોકો એવા લખી નાખ્યું કે પહેલી વાર મામલતદાર જો કોઈ કામ કરે, જેમાં સૌથી વધારે હું માનું તો બાબરા સાહેબ, બાબરા, હળવદ, હળવદ, માળિયા, મહેસાણા, માળિયા, મિયાણા, એ ચાર પોસ્ટિંગ સાહેબ. અને સાહેબે જેની યાર જે બાહુબલી વારે બાત ભીડી છે ને એ આપણે વિચારી ન શકી, કેમ કે એ મને તો બહુ ઘણી બધી ખબર છે. પણ હવે આપણે એ પહેલાં જાણીએ કે મામલતદારની પોસ્ટિંગમાં એક મામલતદારનો પાવર કેવો હોય સાહેબ. અને તમે જે કરતા, કેમ કે સાહેબ ગામડે ગામડે દરબાર ભરતા, અલગ અલગ ગામડે જતા અને સાવ ગ્રાઉન્ડનો માણસ હોય ને એની યાર ટચમાં રહેતા, વ્યક્તિગત સ્કૂલ હોય તો ભલે, પછી કોઈ પણ ગામનો સામાન્ય નાગરિક હોય, સસ્તાના જે દુકાન હોય, એ જ ગામમાં જવાનું, યા દરબાર ભરવાનો, યા જ પ્રશ્ન સાંભળવાનો, યા જ સોલ્વ કરવાનો, ઓન ધ સ્પોટ બધું. અને એની કચેરી એવી હતી કે જે કદાચ એક જ મામલા દર હશે જેને ડાયરેક્ટલી તમારે બિંદાસ મળવા આવી શકો, બહુ ઘણા બધા એવા હતા. તો આપણે એ જાણીએ સાહેબ એક મામલતદારનો પાવર શું હોય, અને તમે જ્યારે ટ્રેનિંગ પૂરી કરીને પોસ્ટિંગ થયું ત્યારે અમુક એવા અનુભવ થયા હશે કે આવું છે પબ્લિકને, તો ઘણા એવા એ અનુભવ થોડાક શેર કરો. પહેલી પોસ્ટિંગ ક્યાં હતી અને પછી શરૂઆત કેમ થઈ કામની, તમે શું ચેન્જ મેજર કર્યા જે હજી યાદ છે તમને? સૌથી પહેલાં તો દરેક યુવાનો જે સરકારી નોકરી મેળવવા માગે છે એને હું એક વાત એવી કહું છું હંમેશા દરેક જગ્યાએ કે નોકરી મેળવવી એ સહેલી છે. તમે એમ માનો છો કે નોકરી મેળવવી મુશ્કેલ છે, પણ નોકરી મેળવવી ને એ બહુ સહેલી છે. પણ એ નોકરીને કરવી ને એ લોઢાના ચણા જાવવા જેવું છે, દાંત ભાંગી જાય બરોબર છે. આ વસ્તુની મને ખબર ક્યારે પડી, જ્યારે નોકરીમાં જોડાઈ ગયા પછી.
એટલે સ્ટાર્ટિંગની અંદર પહેલું પોસ્ટિંગ મને મળ્યું જામનગર જિલ્લામાં, અને પગાર પાડવા પૂરતું મારું મેકમ રાખ્યું હતું વહીવટદાર દ્વારકાધીશ મંદિર. ત્યારે એ ક્લાસ ટુની પોસ્ટ હતી, હવે એ ક્લાસ વનની પોસ્ટ થઈ ગઈ છે, અને મોટે ભાગે પ્રાંત અધિકારી દ્વારકાની ચાર્જ આપેલા હોય છે. એ વખતે મારું પગાર પાડવા પૂરતું પોસ્ટિંગ કર્યું હતું એટલે હું હાજર થયો અહીંયા જામનગરમાં. ટ્રેનિંગનો ફેઝ હતો, પણ ટ્રેનિંગના ફેઝમાં મને એવું જોવા જાણવાનો અનુભવ મળ્યું કે કોઈ તમને તાલીમ આપતું નથી. પછી અધિકારીઓ સાથે એટેચમેન્ટ આવે કે ભાઈ તમે મામલતદાર લાલપુર આરે 15 દિવસ, મામલતદાર જાતપુર જામજોધપુર આરે આટલા દિવસ. આ બધા પ્રમોટેડ અધિકારીઓ હતા. હવે એ લોકોની વર્કિંગ સ્ટાઇલ જે હોય પણ એને એવી પસંદ નહોતું કે કોઈ સીધી ભરતીનો મામલતદાર મારી ભેગો બેસે અને હું શું પ્રવૃત્તિ કરું છું એ જોવે ને શીખે. હવે એનું જે કારણ હોય મને ખબર નથી, પણ શીખવાની મારી પૂરેપૂરી ધગશ હતી. પછી જામજોધપુરનો ફેસ પસાર કર્યો, લાલપુરનો ફેસ પસાર કર્યો, કાંઈ શીખવા મળે નહીં અને ચિંતા થાય કે ભાઈ હમણાં તમે એમ કહેશો કે ટ્રેનિંગ પૂરી, તો એઝ એ મામલતદાર પોસ્ટ ઉપર મામલતદારની તો જબરજસ્ત પાવર છે, કલેક્ટરને નથી એવા પાવર મામલતદારને છે. કેમેરા હું બોલું છું, આખી રેવન્યુની સિસ્ટમમાં સૌથી વધારે પાવરફુલ અને સૌથી વધારે તાકાતવર કોઈ હોય તો એ મામલતદાર છે. એક સામાન્ય માણસનું જીવન ધોરણ બદલી શકે એવી તાકાત એક મામલતદારમાં છે. તો એ પોસ્ટ ઉપર હું મૂકાણો હતો. હવે એ પોસ્ટ ઉપર જ્યારે સ્વતંત્ર હવાલો મને આપે ત્યારે મને કંઈ આવડતું જ નથી તો મારે કામ કેમ કરવું એની ચિંતા હતી. એટલે અહીંયા કોઈ શીખવતું નહોતું, પણ અમારી આગલી પેટના જે અધિકારીઓ હતા ને આપણી જેવા યંગ હતા એટલે એને થોડુંક આપણું પેટમાં બળે કે ભાઈ આ છોકરાઓ હમણાં આવશે તો એ શું કરશે એમ. એટલે એવા એક અધિકારી અહીંયા જેતપુર હતા, ચેતન ગાંધી સાહેબ, અત્યારે એડિશનલ કલેક્ટર છે. મેં કીધું સાહેબ મારે તમારા આગળ શીખવું આવવું છે, તમે છૂટ આપો તો. મને કે આ કે ભાઈ આવી જા, મને હું વાંધો એ. એટલે નામ મારું અહીંયા બોલે, અહીંયા શીખવાડે નહીં. એટલે મેં 2-3 કલેક્ટરને ફરિયાદ કરી, એડિશનલ કલેક્ટરને ફરિયાદ કરી, કોઈ આપણી ટ્રેનિંગમાં રસ લીધો નહીં. એટલે હું વયો ગયો ગાંધી સાહેબ આગળ શીખવા માટે. ગાંધી સાહેબ આગળ હું 4-5 દિવસ રોકાણો, એ મને ભેગા જ રાખતા, બરાબર છે, ભેગા જ રાખતા, જમવાનું ભેગું અને ચેમ્બરમાં જ બેસવાનું, પોતે શું કામ કરે તું જોવાનું. એટલે આપણને જોવા મળે ઠીક આ મામલતદારનો રૂઆબ છે, મામલતદારની સત્તા આ છે અને કેવા પરિસ્થિતિને કેમ હેન્ડલ કરવી. રાજકીય નેતા આવે તો કેમ વાત કરવી, એને આપણે ઠેકાડી દેવું છે એનું કામ તો કેમ વાત કરવી. આવું બધું થોડું ઘણું 5 દિવસ પૂરતું જાણવા શીખવા મળ્યું. અહીંયા પાછળ અહીંયાના જ સ્ટાફના અમુક માણસો હોય જેને તમારી મૂંછના આંકડા ખૂદતા હોય અથવા તો તમારી ચાલવાની સ્ટાઇલ ના ગમતી હોય, એના આપણે પહેલાં જ નથી કાંઈ, પણ એવા લોકોએ અહીંયા અરજી કરી કે ભાઈ આ મામલતદાર છે નવા, અજમાયશી મામલતદાર કહેવાય ને, અજમાયશી ચિંતન વૈષ્ણવ, એ એમ કે ભાઈ પોતાના શેડ્યુલ મુજબ લાલપુરમાં તાલીમ નથી લઈ રહ્યા પણ એ જેતપુર તાલીમ લેશે તો આની તપાસ કરવી એમ. અહીંયાથી સીધો ફોન ગયો લાલપુર મામલતદારને, લાલપુર મામલતદારનું કંઈ નીકળતો કે સાહેબ મને તમારા કંઈ શીખવા મળતું નથી તો હું બીજે જાઉં ને, છૂટ છે ને. તો કે હા, મેં કોઈનો ફોન બનાવે સાચવી લેજો. તો કે હા. અને સાહેબનો ફોન ગયો એટલે એ ગે ગે ફેફે થઈ ગયા, ગાય તો એ કહેશે 5 દિવસથી આવતા જ નથી, બરાબર. એટલે ફોન આવ્યો, ક્યાં છો? મેં કહ્યું ભાઈ સાહેબ ફિલ્ડમાં આવ્યો છું. મેં એવું કીધું, મને કહે તમે કયા ફિલ્ડમાં છો ખબર થઈ કે કલેક્ટર સાહેબ બોલાવે છે, આવી જાઓ. આવ્યો, મળ્યો. મેં કીધું સાહેબ આપને 2 વખત રજૂઆત કરી છે કે ટ્રેનિંગ નથી મળતી, તો સાહેબ મને ટ્રેનિંગ આપવી તમારી જવાબદારી ફરજ છે, હું રજૂઆત કરું છું ને એનો ઈલાજ નહોતો એટલે પછી મેં સાહેબ આવું કર્યું છે. મેં એમાં કોઈ મારું બીજું કૃત્ય નહોતું, હું ઘેરે નહોતો જતો રહ્યો, બરાબર છે. છતાં એ લોકોને કાગળની જ રમત રમવી હતી એટલે નોટિસ આપીને ખુલાસો કર્યો ને. હવે કેમ નોટિસનો જવાબ કરવો એ આવડતું હતું, કારણ કે એને ટ્રેનિંગ તો આપો તો આવડે ને. એટલે આ કેવું છે કે ભાઈ આ બધી બથોડા ધીમે ધીમે શરૂ થયા જામનગરથી લીધા અને ધીમે ધીમે છે એ ઘડાતા ગયા અને પંગા ઉપર પંગા થતા ગયા અને પછી અહીંયાથી એ લોકો મારી બદલી કરી સીધી. એ કે ભાઈ આ તો સામું બોલે છે અધિકારી, આનું વર્તન બિહેવિયર બરાબર નથી. એટલે અહીંયાથી મને મૂક્યો સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરમાં PRO તરીકે હાજર થયો. સુરેન્દ્રનગરના કલેક્ટર સાહેબ હતા અમારા શાહ સાહેબ, જબરજસ્ત કલેક્ટર, એની ચેમ્બરમાં જતા ગભરાય બધાય. અને બાહોશ કલેક્ટર પ્રદીપ શાહ સાહેબ, તો સાહેબે મને ખૂબ સારો સપોર્ટ કર્યો. અહીંયા કરતાં ઊંધું થયું. અહીંયા યંગ કલેક્ટર હતા, બરાબર છે, એના આગળથી મને આશા હતી
એની ઉપર પાણી ફરી ગયું અને વા પ્રમોટેડ અધિકારી હતા, બધા ગભરાતા હતા એનાથી. મને બધું કે અહીંયા તો હાવ પૂરું, એની જગ્યાએ અહીંયા મને સાહેબે મારો હાથ પીકડો, મને શીખવા મળ્યું અને મારી ટ્રેનિંગ ચાલુ હતી. પણ હળવદ મામલતદાર નિવૃત્ત થયા એટલે એનો ચાર્જ નાયબ મામલતદારને ના આપ્યો, બાજુના તાલુકાના મામલતદારને ના આપ્યો. અહીંયા અમે ટ્રેનિંગમાં 3 અધિકારી હતા. કલેક્ટર સાહેબ એમ કીધું કે ઓલો મૂછડ છે ને એ ગયા, એને મૂકો હળવદી, કે હળવદમાં બહુ ફરિયાદું છે કે એને બરોબર હેન્ડલ કરશે. એટલે મારા બધાય મિત્રો ટ્રેનિંગ કરતા હતા એ વખતે. એને સાહેબે મારો ઓર્ડર એઝ એ મામલતદાર ક્યાં કર્યો, હળવદ મામલતદાર. હળવદમાં આજ દિન સુધી કોઈને ખબર નથી કે એ મામલતદાર ખરેખર ખાલી ચાર્જમાં જ આવ્યા હતા, બરોબર છે. અને 1 મે 2012 ગુજરાતનો સ્થાપના દિન, એ મારો મામલતદાર તરીકેનો હળવદમાં સ્થાપના દિન એઝ એન એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ. અને પહેલી વાર હું હાજર થયો અને મને સાહેબ એમ કીધું હતું કે બેટા, મેં કીધું સાહેબ ટ્રેનિંગ કોઈ આપી નથી ને હજુ શીખવા નથી મળ્યું. મને કે બેટા સાચી ટ્રેનિંગ જ તારી આવતીકાલથી શરૂ થાય છે, તું અહીંયા બેસીશ, તને જે સમસ્યાઓ આવશે અને એનું તું તારી સૂઝબૂઝથી અને તારી જે કંઈ આંતરસૂઝ છે એનાથી તું એનો ઉકેલ લઈ આવીશ ને, એ ટ્રેનિંગ છે. બાકી હું બેઠો છું, આપણે ખોટું કામ કરવાનું નથી તો હું મદદ કરીશ નહીં, દેટ્સ ઓલ. અને એ દિવસથી શરૂ થયું. 5 મહિના મેં અહીંયા પૂરા કર્યા. 5 મહિનાની અંદર મેં 5 વર્ષ જેવું કામ કર્યું અહીંયા. અને ચેલેન્જ એવડી આવી કે મામલતદાર શું કરવું એ તો ખબર જ નથી, હાલો બેસી ગયો ખુરશી ઉપર. પણ નગરપાલિકાના ચીફ ઓફિસર છે એની જગ્યા ખાલી હતી એટલે એનો ચાર્જ આગલા મામલતદાર પાસે હતો. એટલે એ ચાર્જ એ કુદરતી કોની પાસે આવ્યો, મારી પાસે. નગરપાલિકાના પ્રશ્નો બહુ ખરાબ હોય, બહુ ખરાબ નોકરી. કોકને ગટર ઉભરાય ને તો એ પાલિકામાં આવીને તોડફોડ કરે. એટલે મારી નોકરીની શરૂઆત થઈ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મામલતદાર હળવદ તરીકે અને નગરપાલિકા ચીફ ઓફિસર હળવદ તરીકે. પણ એકદમ યંગ હતો, કામ કરવાની પૂરેપૂરી ધગસ હતી. સ્ટાફ બહુ સારો મળ્યો ગુજરાતી, એટલે મારા નાયબ મામલતદારો હતા, ક્લાર્ક હતા. મેં બધાને સ્પષ્ટ કીધું, ભાઈ મને કંઈ આવડતું નથી, તમે બધા મારા ગુરુ છો, મારે તમારા ઘરેથી જેટલા દિવસ કે જેટલા મહિના અહીંયા રહું મારે શીખવાનું છે, બરોબર છે. હું તમને આજીવન યાદ રાખીશ. એની જગ્યાએ અમારા બીજા મિત્રો હતા, એ એવો પાવર કરતા હતા જાણે બધું આવડે છે, બરોબર. એને એવું શીખવાડ્યું હતું કે ભાઈ તમારે કોઈને વર્તાવા નહીં દેવાનું, તમને કાંઈ નથી આવડતું. એટલે એ એનામાં હતા, મારી પદ્ધતિ અલગ હતી. એટલે મેં સ્પષ્ટ કીધું કે મને નથી આવડતું, મારે શીખવાનું છે. અને મને શીખવા મળ્યું, જબરદસ્ત શીખો. ખાણ ખનીજની અંદર બહુ સપાટો બોલાવ્યો. 5 મહિનાની અંદર 100 ઉપર વાહનો પીકડા હતા અને કરોડોનો જેને કહેવાય કે રકમ જે સરકારમાં જમા કરાવી હતી, સરકારની તિજોરીને આપણે કરોડો રૂપિયા એ 5 મહિનામાં છલકાવ્યા. અને એ સિવાયના જે બધા બેઝિક ગ્રાઉન્ડના જે કામ હોય એ બધા કર્યા. પછી એક નિયમ રાખ્યો તો હળવદથી કે ભાઈ કોઈ પણ વિદ્યાર્થી હોય કે કોઈ પણ વ્યક્તિ એનો આવક જાતિનો દાખલો કાલે આવજો એમ કહેવાનું થતું નથી. હું હાજર નથી, હું 7:30 ગયો છું કે બીજા કોઈ કામમાં ગયો છું, કાંઈ વાંધો નહીં, મને ફોન કરો, બરાબર છે. હું આવીને રાતના મોડો પણ એનું સહી કરી દઈશ ને એનું કામ કરી દઈશ. એટલે 8 વર્ષ નોકરી કરી, એક પણ વ્યક્તિને મેં એમ નથી કીધું કે કાલે આવજો. એનો આવક જાતિ ક્રિમિનલ જે કાંઈ હોય એ 24 કલાકમાં એ સહી થયું જોઈએ. એટલે આ તો બધી શરૂઆતની પહેલાં પોસ્ટિંગની પ્રાથમિક બાબતો હતી બધી. એમાંય ઘણા અનુભવો થયા, એમાંય રાજકારણીઓને ધારાસભ્યોને હારેલો ધારાસભ્ય અને આ બધા છે એના વિવિધ પ્રકારના પ્રશ્નો આવે, મજા બહુ આવે કામ કરવાની. આપણે રાજકારણ ઉપર આવશું એ પૂછે એને કેમ ટેકલ કરો ઓફિસર બની. પણ એક મને યાદ એ હળવદનો કીધું તો કિસ્સો સાહેબ, બોલો મજૂર બનીને તમે ગયા હતા એ જ ને, એ કિસ્સો સાહેબને મોડે સાંભળીએ. અને તમે એમાં એ જોજો કે એક યંગ ઓફિસરનું જીગર જોવો તમે. અને હું ભૂલતો ન હોય તો સાથે કોઈ ક્લાસ 1ને તમે એક દિવસ કંઈક જોવા લઈ ગયા હતા, પછી ગાડીમાં ફસાઈ ગયા હતા, એણે કીધું તમે ન નીકળતા, સામે ટ્રકના કેટલા બધા ડ્રાઈવર બધા નીકળી ગયા હતા તમને, તમે પછી ગન કાઢીને. ત્યારે મારી પાસે હથિયાર હતું જ નહીં, પણ એ ઘટના એવી હતી કે મેં ખનીજ ચોરીમાં સપાટો બોલાવ્યો હતો. એટલે પરિસ્થિતિ એવી હતી કે મારી પાછળ એ લોકોએ 12 માણસો રાખ્યા હતા નોકરિયા હતા. સાહેબ ક્યાં જાય છે, શું કરે છે? સવારે હું અહીંયા એક અખાડો હતો એમાં કસરત કરવા જાઉં તો ત્યાંય સામે 2 જણા બેઠા હોય, 6 વાગ્યામાં ઓફિસની બહાર બેઠા હોય, વાઇફને લઈને ફરવા જાઉં તો હેડો 2 જણા બાઇકમાં પાછળ પાછળ. એ તમારી ઉપર સતત વોચ રાખે, એની ડ્યુટી હતી ભાઈ 5-5 કલાક 6-6 કલાકની. પછી મારા ઘરની સામે ઓટલે બેઠા રહ્યા. એટલે ભાઈનું એવું કે
આ જે ખનીજ ચોરી થતી હોય ને એમાં લોકલ માણસોનું હિત હોય. હવે ધારો કે ગામનો સરપંચ હતો, એ પોતાની નદીમાંથી એની રેતી બહુ સારી આવે એટલે બહુ મોંઘી કિંમતે જાય, તો રાયસંગ પર ગામ હતું લગભગ એવું મને યાદ છે અત્યારે, એના એનો સરપંચ હતો. એ સરપંચ અહીંયાથી રેતી લેવાની છૂટ આપતો ને બદલામાં પોતે પૈસા કમાતો. હવે રેતી ચોરી જ બંધ થઈ ગઈ એટલે એની આવક શું થઈ ગઈ? બંધ થઈ ગઈ. એટલે એને આ બધાએ તૈયાર કર્યો હતો ને એમ કીધું કે તું એક કામ કર, તું હે ને સ્વાગત ઓનલાઈનમાં ફરિયાદ કરવા જાય. એટલે એ વખતે આપણા નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા, એ બસ એનું જવું જવું એ ટાઈમ થતો હતો એનો, અને એ ગાળામાં એ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં પહોંચ્યો મારી ફરિયાદ કરવા. ન્યાયજી નોંધી ફરિયાદ કરી. એટલે આવી જ રીતે એમાં સ્વાગત ઓનલાઈન કાર્યક્રમનું હોય, સામે સીએમ બેઠા હોય અને અહીંયા ફરિયાદી આવે અને એને પોતાની ફરિયાદ છે એ ડાયરેક્ટ કહેવાની, અને એ ડાયરેક્ટ અમે જે તે અધિકારીને ઉધડો લે કે ભાઈ શું થયું. એટલે આણે ફરિયાદ કરી અને અહીંયા મને મેસેજ આવી ગયો હતો કે ભાઈ તમારી એક ફરિયાદ છે એટલે તમારે એક વાગે કલેક્ટર ઓફિસ હાજર રહેવાનું છે. એટલે હું એક ગયો, મેં ફરિયાદ વાંચી. ફરિયાદ એવી હતી કે આ મામલતદાર બહુ પૈસા લે છે અને અમારે અહીંયા રેતી ચોરીનું સાહેબ કે બહુ પુષ્કળ પ્રમાણ વધી ગયું છે, કાંઈ ગમે એમ કરીને બદલી કરો. જોજો મારી અરે પહેલી ઘટના, અને હું પૂરેપૂરું કામ છે એ એકદમ ઈમાનદારીથી કરું એટલે મને ધક્કો લાગ્યો. મારી આંખમાં સાહેબ પાણી આવી ગયા. મારા સાહેબ અમે કીધું સાહેબ હું આટલું વ્યવસ્થિત કામ કરું છું અને આ ભાઈ આને તો ઓળખું છું. મેં કીધું આ મારી પાસે ફરિયાદ લઈને આ મારી પાસે એમ આવીને કહેતો હતો 5 દિવસ પહેલાં કે સાહેબ તમે એવા સારું થયું કે અમારે રેતી ચોરી બંધ થઈ ગઈ અને આ આડો ફરિયાદ કરવા ગયો. એને ખબર નથી કે ઓલો અધિકારી સામે જ આવશે, એને એમ હતું કે મોદી સાહેબને ફરિયાદ કરીને આવેલો આવીશ. એટલે સાહેબ કે આપણે અત્યારે જવાબ કરી દઈએ કે અને ઓનલાઈન મોકલી દો, 3 વાગે આપણે લાઈવ થવાનું છે. એટલે અમે 1 થી 3 ની વચ્ચે જવાબ કરીને મોકલી દીધો. આગલી બેચના 2 અધિકારીઓ હતા સિનિયર, એણે મને થોડોક હાથ ફેરવો. મને કે ભાઈ કે ચિંતા કરમાં આવું હાલે રાખે કે તમે નવા છો એટલે એવું લાગે છે. 3 વાગે ઓનલાઈન થયું, લાઈવ થયું, અમારો પ્રશ્ન આવ્યો એટલે ઓલો સરપંચ અહીંયા આવ્યો. મોદી સાહેબ બેઠા હતા, આપણા નરેન્દ્ર મોદી સીએમ હતા ને ત્યારે, કે ભાઈ બોલો કે સરપંચ હોય કેમ ને? હા બોલો સરપંચ સાહેબ, શું તકલીફ છે? તો કે સાહેબ એક મામલતદાર આવ્યા છે, આવું આવું છે, ખનીજ ચોરી આમ તો બધી. હા હા એ કે બરોબર, આમ તેમ પ્રધાનમંત્રી એમને એમ તો બનાતું નથી, એને વિઝન ખબર પડી ગઈ કે આ જ ખોટો છે. જોજો અમારો અનુભવ છો. એટલે એ કે ભાઈ એ સમજી જ ગયા. એટલે એણે તરત એમ કીધું પ્રદીપભાઈ, પ્રદીપભાઈ એટલે કોણ? અમારા કલેક્ટર સાહેબ. કલેક્ટર એમાં મામલતદારને બોલવાનું મને એવું, કલેક્ટર જ જવાબ દે એ કે ફરિયાદ છે, શું તથ્ય છે બોલો એ કે. એટલે સાહેબે આખા આંકડા કાઢી રાખ્યા હતા ખાણ ખનીજ વાળાને બોલાવીને. મને એવી ખબર નથી કે અમારા સાહેબે હું તૈયારી કરી હતી. એ કે સાહેબ ટોટલી કહે છે ને છેલ્લા 1 વર્ષમાં એ કે 150 ગાડી પકડાણી છે કે અહીંયા મારા જિલ્લામાં. કેટલી બેન? 150 ગાડી. એમાં એ કે 90 ગાડી ખાલી એકલા મામલતદાર હળવદે પકડી છે અને એ છેલ્લા 5 મહિનામાં વૈષ્ણવે જ પકડી છે. બરાબર? એટલે આ ભાઈ કે જે રજૂઆત કરે છે એમાં તથ્ય નથી. એટલે મોદી સાહેબ કહે કે તમે ખોટા માણસ છો, એ કે તમે તમારી અરજી કરે રાખો, જાવી કે નીકળો. એને કાઢી મૂકો ભાઈના. અને પછી એમ કીધું પ્રદીપભાઈ કામ કરો એ કે મારે આવતીકાલે કે મારા ટેબલ ઉપર રિપોર્ટ જોઈએ કે તમારા જેટલા તાલુકા છે ને એમાં 5-5 ગાડી પકડાવી જોઈએ. હોમવર્ક આપ્યું. હવે ફસાણું હું કઈ રીતે? મેં તો પેક રાખ્યું હતું ટાઈટ કે એક તગારું કોઈ રેતી ભરી નાખે. બીજા મામલતદારોને સહેલું હતું કારણ કે કોઈ કામ કરતા જ નતા બીજા તાલુકામાં, એટલે એ તો એની ઉપર કોઈ વોચ રાખનારું હતું નહીં. મારી ઉપર સતત વોચ રાખે તો મારે 5 ગાડી કેમ પકડવી? અને હું જો 5 ગાડી ના પકડી શકું બીજે દિવસે તો એ પ્રૂવ થાય કે ઓલો સરપંચ કેવો છે, સાચો છે કે બધાએ ગાડી પીગડી પણ હળવદ મામલતદારે ગાડી પીગડી નહીં. એટલે એનું ખોટું કે ગોઠવેલું હશે એમ કાંક. આખું જોવો તમે પરિસ્થિતિ કેવા આપણે ફિક્સમાં મુકાઈએ. હું જાણો મેં કલેક્ટર સાહેબને વાત કરી. મેં સાહેબ આવું મને ક્યારે કે તને હવે કે તારી રીતે જોઈ લે. તો મેં કહ્યું હવે માર્યા. મેં કાંઈ વાંધો નહીં. એટલે હળવદ સુરેન્દ્રનગર એ વખતે ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર હતું, અત્યારે મોરબી છે હળવદનું. બરાબર? સુરેન્દ્રનગરથી મોરબી જતો હતો, ડ્રાઈવર ગાડી હલાવતા હતા. હું આગળ બેઠો બેઠો વિચારતો હતો શું કરવું શું કરવું. પછી મેં એક તરકીબ શોધી હતી. એટલે મેં સાંજે ઓફિસ પૂરી થઈ એટલે એકદમ જે યંગ છોકરાઓ હતા ને, જો મોટાનું મને કીધું ભલે ગમે એવો સારો સ્ટાફ છે પણ અત્યારે કોઈનો ભરોસો થાય એમ નથી. આડા કોઈ ફૂકણી કરી દે કે સાહેબ એવો પ્લાન કર્યો છે, કોઈ હાથમાં ના આવે તો. એટલે નવા છોકરા હોય ને જે ફ્રેશ નવા નવા લાગ્યા હોય એની ઉપર હું ભરોસો કરીએ તોય મેં આખી વાત નથી કરી. એટલે મેં એવા 5 છોકરા પસંદ કર્યા. બીજું કે અહીંયા બધા અપડાઉન જ કરતા. એટલે મેં કીધું આજે કોઈને ઘેરે જવા મળશે નહીં, તમારા 5 જણા અહીંયા જ રહેવાનું, સર્કિટ હાઉસમાં તમારે રહેવાની વ્યવસ્થા થઈ જાય, રાતનું જમવાનું થઈ જાય, રાતના નાઇટ ડ્રેસના કપડાં આવી જશે. મેં કીધું બરાબર છે. કાલે સવારે આપણે મેં કીધું એક
મજા આવશે તમને, એવું મેં કીધું કે આપણે કાંડ કરવાનો થાય છે. બરાબર, શું કરવાનો છું એ કોઈને જાણ કરી નથી, એ મારા મગજમાં જ પ્લાન હતો. પછી આમાં કેવું હોય કે અમુક ગરીબ માણસો હોય ક્યારેક હાથમાં આવી જાય તમારા, તો એની દયાએ રાખવી પડતી હોય. એટલે આ બધું જે હું ગાડીઓ પકડતો મોટી મોટી, એમાં ક્યારેક બિચારા બે ચાર ટ્રેક્ટરવાળાએ આપણને ધ્યાનમાં આવી જાય, આપણને ખબર પડી જાય કે આ ગરીબ માણસ છે. એટલે આને તમે, એટલે એવાને આપણે દાબ મારીને જવાઈ દીધો હોય કે હવે જો ભાઈ હું પકડાતો નહીં, બાકી હવે તારું ટ્રેક્ટર ગયું સમજી લેજે. બરાબર, એ માણસો તમને કામ લાગે આવા ટાઈમે. એટલે એવા એક વ્યક્તિને ફોન કર્યો, મારે કાલે સવારે 4:30 વાગે ટ્રેક્ટર જોઈએ છીએ, સર્કિટ આવશે. મને કે સાહેબ મળી જશે એ કે. એટલે એને 4:30 વાગે સર્કિટ આવશે બોલાવ્યું, હાઈવે ઉપર સર્કિટ આવશે તું બારોબાર એક નવું, અને જૂનું સર્કિટ આવશે મારા ઘરની તરત અડીને. એટલે સવારે હું 4:45 વાગે મારા ઘરની અગાસી ઉપર છાપરા ઉપર ચડ્યો, છાપરા હતા એ મામલતદારના બંગલામાં, અહીંયાથી હું સર્કિટ હાઉસમાં કૂદી દો જે જૂનું હતું એમાં, અને અહીંયાથી હું બહાર નીકળો. એટલે ઓલા બહાર જે બેઠા હોય ને ખબર ના પડે કે સાહેબ બહાર નીકળ્યા છે. સાહેબ સવારે અહીંયાથી હું દોડતો, બરાબર છે, કોઈને ખબર ના પડે એમ હું બહારના સર્કિટ હાઉસે પહોંચ્યો, જ્યાં ઓલા છોકરાને સુડાવ્યા હતા એને ઉઠાડ્યા. એને માટે હું થેલો ભરીને જૂના કપડાં લઈ ગયો હતો, ફાટેલું ગંજીને ચડીને એવું બધું ગોતી રાખ્યું હતું. એ બધાને આપ્યું, મેં કીધું હાલો આ કપડાં પહેરવાના તૈયાર થઈ જાઓ. પણ એ કહે સાહેબ હા, મેં કીધું હા આપણે રેડ મારવા જાય, મેં કીધું, અને આપણે મજૂર બનીને જવાનું છે, એટલે આપણને કોઈ ઓળખી શકે નહીં. પછી ઓલા ટ્રેક્ટરવાળાને કીધું ને એને દાબ મારી કે જો 2 કલાક સુધી ક્યાંય બોલ્યો છે ને કે સાહેબ ટ્રેક્ટર લઈ ગયા છે, તો તું ગયો સમજી લેજે. બરાબર, એટલે ટ્રેક્ટરે મેં લીધું, એને તો ભેગું જ નહોતા લઈ ગયા. ટ્રેક્ટર મેં લીધું, 5 જણાને બેહેડા પાછળ, અને ધનાળા ગામ છે હળવદથી 12-13 કિલોમીટર, એ ધનાળા ગામની નદીમાં ફૂલ ચોરી થાય. એટલે અહીંયા અમે ટ્રેક્ટર લઈને નીકળ્યા, રસ્તામાં 2-3 ચોક આવતા હતા, અહીંયા એના જાસૂસો બેઠા હતા, હવે એ બધા એને ઓળખી ગયો હતો, કે ઓલા બેઠા છે આપણને નથી ઓળખી શકતા. ગયા નદીની બારે ચોકીદારી કરીને બેઠા હતા, નદીમાં અમે અંદર ગયા, એને એમ હતું મામલતદાર સૂતા છે ઘેરા, કારણ કે એના માણસો અહીંયા હતા. અને ડેન્જર ધ્યાને રાખવું પડે ભાઈ, કારણ કે એ અંદર 150-200 જણા હોય, ત્યારે હથિયારને એવું કંઈ હતું નહીં, પછી લીધું મેં. એટલે અમે ગયા અંદર, અને પછી બધા ભરતા હતા ટ્રક ને એવું બધું, એટલે પેલા એકના પૈકડો ને દાબ મારી બરોબર કે આલાય રેડ છે, ખાણ ખનીજવાળા આવ્યા છે ડાયરેક્ટ ગાંધીનગરથી, ફ્લાઇંગ સ્કોડ છે, અને આલાય ભાઈ એકને તલાટીને કીધું તું અમે બેસી જ આલાય, એવું ગાડી જો પોલીસ સ્ટેશન પેલા ઊભી ના રહેવી જોઈએ, બાકી રેડી કરી દીધી, ધમકી મારવી પડે, કારણ કે બીજું કાંઈ હથિયાર હતું નહીં. એટલે એને બેસાડી, એનો મોબાઈલ પહેલાં લઈ લીયા, એટલે કોઈને ફોન ના કરી શકે. અને પછી હાલ ભાઈ ગાડી રવાના સીધી પોલીસ સ્ટેશને, મામલતદાર પોલીસ સ્ટેશન બાજુમાં હતું. પછી બીજાને બેસાડો, ત્રીજાને બેસાડો, ચોથાને, 5માને, કારણ કે મારી પાસે કેટલા જણા હતા, 5, એટલે 5 ગાડી પકડવાની હતી. એટલે દરેક ગાડીમાં એક એકને બેસાડો, મોબાઈલો જૂટી લીધા, અને પછી ફોન કર્યો PSIને કે 5 ગાડી પીકડી છે ને તમારે સંભાળવાની છે, હું આવું છું હમણાં. પત્રકારને ફોન કર્યો, એટલે હું છે પત્રકારને તરત કહી દેવાનું, એટલે પછી કોઈને ફોન બોન આવે તો કહે વાત લીક થઈ ગઈ, પત્રકારને વહી ગઈ, હવે કાંઈ થાય નહીં. પત્રકાર સવારના પોરમાં 7-7:30 વાગ્યામાં એ જ્યારે બધું કમ્પ્લીટ થઈ ગયું, એટલે એને મેં કીધું હું આવું છું તમે આવી જાવ, એટલે એ બિચારો પહોંચી ગયો. અને હું આવું છું, ટ્રેક્ટર પાર્ક કરીને ઉતરું છું, પત્રકાર બાજુમાં ઊભો છે, અને એ મને ફોન કરે કે સાહેબ કેટલે પહોંચ્યા. એટલે એ આખો વેશ પલટો કર્યો હતો, અમે પોતે મજૂર બી ના હતા, અમે બધે ફાડ્યું બાડ્યું પહેર્યું હતું, એના ફોટા તમને મારી ફેસબુક પેજમાં અને ક્યાંક ક્યાંક જોવા મળશે. અને મારી બુક છે તેજોવધ, એ તેજોવધ બુક તો એમાં તમને મારી આખી આખી ઘટના તમને વાંચવા મળશે, અને દરેકે વાંચવી જોઈએ, પણ એ વાંચીને મોરલ ડાઉન નહીં કરતા, એની એમાંથી તમારે ફાઇટિંગ સ્પિરિટ શીખવાની છે. અને આ ઘટના બની કલેક્ટર સાહેબ અમારો વાસો થાબડો, પણ મને અફસોસ એ વાતનો છે કે એ વખતે સચિવાલયમાં જે અમારા અધિકારી બેઠા હતા મેઇન, જે અમારી બદલી બઢતી બધું જેના ટેબલથી થાય, એનું નામે કહું છું, કિરીટભાઈ અધવર્યું, બરાબર છે. એ અધિકારીએ મને એવું કીધું કે ફિલ્મી સ્ટાઇલથી નોકરી બંધ કરો, ફિલ્મી સ્ટાઇલથી નોકરી બંધ કરો. એટલે મેં એને એવું કીધું ત્યારે, મેં જી સાહેબ, એમ નીકળી ગયો, કારણ કે અહીંયા કાંઈ દલીલ કરાય નહીં, આ દિવાલમાં હું માથું ભટકાવું તો મને જ લઈ નીકળવાનું છે. એટલે મેં અહીંયા કાંઈ દલીલ કરી નહીં, પણ એનો હેતુ આ હતો, મેં એમને એમ ફિલ્મી સ્ટાઇલથી નથી ગયું, મારી પરિસ્થિતિ એવી થઈ હતી કે મારે એ વસ્તુ કરવી પડે એમ હતી, એટલે મેં એનો ઉપાય અજમાવ્યો હતો, અને હું મજૂર બનીને વેશપલટો કરી લઈ આવ્યો. એને ગૌરવ થવું જોઈએ કે પોલીસ ખાતામાં તો આવા કેટલાય અધિકારીઓ છે જે આવું કામ કરેલું છે અને હજી કરે છે, પણ મહેસૂલ ખાતામાં અમારી પાસે એવા અધિકારી છે
કે જે આ વાસક્ય કામને શક્ય બનાવી શકે એની જગ્યાએ મને અલગ કોમેન્ટ મળી કે ફિલ્મી સ્ટાઇલથી નોકરી કરો નહીં. તો આનો ફોટોગ્રાફ સાહેબના ફેસબુક પેજ ઉપર ને બાકી જે સાહેબના પુસ્તકો છે એમની બી હું માહિતી આપીશ. સાહેબ એક નવું ઇનિશિયેટિવ બી ચાલુ કરે છે તમારા માટે જ, એ બી લાસ્ટમાં આપણે જાણીશું. સાહેબ એક નવું પ્લેટફોર્મ ઊભું કરે છે એ લાસ્ટમાં વાત કરીએ, વાત જ નથી કરી. એના સિવાય ત્યાંથી સાહેબ તમે પછી બાબરા બહુ કામ કર્યું. બાબરા મેં સૌથી વધારે તમારા વિશે પોઝિટિવ રિવ્યૂ આવ્યા હોય કદાચ એમ કહી શકાય કે બાબરાની પબ્લિક લિટરલી બહુ દુઃખી થઈ હતી જે દિવસે તમે ત્યાંથી ટ્રાન્સફર થઈ હતી. રોયા હતા, ઘણા રોયા હતા. બાબરામાં મેં સૌથી પહેલાં ન્યૂઝ એ વાંચ્યા હતા કે જ્યારે સાહેબને ખબર પડી, એકવાર સાહેબ ઓફિસ જતા હતા કે એક લોકો ઊભા હતા તડકામાં અને ઇમિજિએટલી તમે કંઈક શેડ બનાવી દીધો તાત્કાલિક કે ભાઈ આ પબ્લિક તડકામાં કેમ ઊભી છે. એટલે આવા નાના નાના કામથી શરૂઆત થઈને બાબરામાં તો સાહેબે ઘણા કામ કર્યા. સ્પોર્ટ્સમાં પછી છોકરાઓના અભ્યાસ આ કમ્પિટિટરમાં શરૂ થયા હતા એની સાહેબ બાબરાની બે મિનિટ વાત કરો. બાબરાની બે મિનિટ વાત કરવી શક્ય જ નથી. એનું કારણ છે કે મને લગભગ 14 બદલી કરી મારી 8 વર્ષમાં, એમાં એક વર્ષ તો ટ્રેનિંગનું કાઢ્યું એટલે 7 વર્ષમાં મારી કેટલી બદલી થઈ જાય, 14 બદલી બરાબર. એટલે 6 મહિનાની એવરેજ આવી ને, હળવદ હું 5 મહિના રહ્યો, 6 મહિના મહેસાણા રહ્યો. એના પછી એકમાત્ર બાબરા એવું છે કે જેમાં હું 1.5 વર્ષ રહ્યો. બાબરા સિવાયનું મારું એકે પોસ્ટિંગ વર્ષમાં આવતું જ નથી, મહિનામાં જ આવે છે. 4 મહિના, 3 મહિના, 5 મહિના, 6 મહિના. એટલે બાબરામાં હું 1.5 વર્ષ રહ્યો તો મને અહીંયા કામ કરવાની તક ચાન્સ મળ્યો મળી એમ. અને બધા એમ કહે છે કે અમરેલી સજાનો જિલ્લો છે, ખોટી વાત છે. અમરેલીના માણસો બહુ સારા છે. અમરેલીમાં કામ કર્યું એ જિંદગીમાં નહીં ભૂલું, કદાચ આવતા જન્મે મને યાદ રહેશે કે મેં આ કામ કર્યું છે. એટલો લોકોનો પ્રેમ મળે છે, અધિકારી તરીકે કે સરકારી નોકરિયાત ગમે બનો, ભલે તલાટી બનો, પણ તમે જો એકવાર નિષ્ઠાપૂર્વક કામ કરશો તો પૈસા કરતા જે અનેક ગણું મૂલ્યવાન છે એવી પ્રતિષ્ઠા તમારી વધશે. બાકી ઉગતા સૂર્યને બધા પૂજા. માની લો તમારામાંથી કોઈક મામલતદાર બન્યા તો બધા કે આવો મામલતદાર સાહેબ, મારા ભાઈ બહેનને સેલ્ફી લીધી ના છે ને. તમે કાંઈ નથી અને નોકરી તમારી વહી જાય, આગળ પૂરવા લાગી જાય, તોય ઇન્ટરવ્યૂમાં બોલાવ્યા, તોય મિત્રો ભાઈબંધી રાખ્યા છે, બરાબર છે. 16 સરકારી નોકરી મળી એટલે તમને જ બોલાવ્યો, તમને શું કામ બોલાવ્યો. મારી એક નોકરી ગઈ એટલે, પણ મેં નોકરી ગઈ, મારો પગાર ગયો, પણ મારી પ્રતિષ્ઠા શું થઈ? વૈધી. વૈધી. મને ઘણા મિત્રો એવું કીધું કે જા નોકરી કરી શું મળ્યું. મારા રૂમ પાર્ટનર હતા, મારા બેચમેટ હતા આની ટ્રેનિંગ દરમિયાન, ત્યારે વાતો થતી હોય ને, એટલે ઘણા એમ કરતો કે આપણને તો બાપુ એક પોસ્ટિંગ મળી જાય ને સારું, એટલે આપણી આખી મહેનત કે સફળ થઈ જાય. તો કે કેમ? તો કે એ તમને કે એક આપણે કે એકવાર દક્ષિણ ગુજરાતમાં મળી જાય ને પોસ્ટિંગ આમ તેમ ન્યાલ થઈ જાય. એની વાતો એવી હતી અને મારી વાતો મારા પ્રકારની હતી, ત્યારે મને ઘણા કહેતા એ કે આ દુઃખી થશે, એની ભવિષ્યવાણી સાચી પડી. અને આ ઘટના ભાઈની પછી એ કીધું મને કે ભાઈ જોઈ લે ને હું મળ્યું તને એ કે આ કામ કરીને, એના કરતાં જેમ હાલે છે પ્રવાહ મહિલો હતો. પણ એ બધાને મારો અલગ સંદેશો દેવો છે. કોર્ટમાંથી કે સીધી ગયો ને પાછો નોકરીમાં લાગીશ ત્યારે, કે તમે એકવાર જો સત્યના માર્ગે હાલો છો, નિષ્ઠાપૂર્વક ફરજ બજાવો છો, તો તમારું કોઈ કાંઈ વાળવાકો કરી શકતું નથી. હા, આખી સિસ્ટમ અત્યારે એવી થઈ ગઈ છે, એટલે ક્ષણિક તમારે મુશ્કેલી પડે, પણ મારું ગ્રુપ સર્કલ, મારા મિત્રો, આ બધું વૈધું છે. નોકરી મળ્યા મળે ત્યારે વધે, એના કરતાં નોકરી ગઈ ત્યારે વૈધું છે. શું કામ? કારણ કે મેં જ્યાં કામ કર્યું છે અહીંયા બધા લોકોનો મને પ્રેમ મળ્યો છે, બરાબર છે. હું એ કમાણો છું અને એના કારણે હું અત્યારે ગમે એની આંખમાં આંખ નાખીને વાત કરી શકું છું. બાકી કોર્ટમાંથી કેસ જીતે એવું નથી, તો ખોટો માણસ એ કોર્ટમાંથી જીતી જાય છે. અત્યારે કોર્ટમાંથી મને ન્યાય મળ્યો, હું જીત્યો, એનો મતલબ એમ નથી કે હું ચોખ્ખો છું એમ, પણ મને ખબર છે કે હું ચોખ્ખો છું. એ જ્યારે કોકની અરે વાત કરો ને, ત્યારે તમારા અવાજના ટોન ઉપરથી અને આંખમાં આંખ નાખીને વાત કરવાની સ્ટાઇલ ઉપરથી ખબર પડી જાય, તમારા કોન્ફિડન્સ ઉપરથી ખબર પડશે. અને જો તમે ખોટું કામ કર્યું હશે, કોઈ કામ કરાવવા આવ્યો હશે ને એમ કીધું હશે કે ભાઈ આમાં તો 50,000 થાય, તો હું એની અરે કે કોઈ પણ ની અરે કોન્ફિડન્સની વાત નહીં કરી શકું, બરાબર છે. અને બાબરાની અંદર મને એ પ્રેમ મળ્યો, એ લોકોએ મને ઓળખો છે. મારી બાબરાથી બદલીથી જ્યારે રોયા છે, મને ભેટીને રોયા છે અને સારા સારા માણસો રોયા છે. કાળા કોટ પહેરેલા વકીલો કોઈથી રોતા તમે નહીં માનો, પણ કાળા કોટ પહેરેલા વકીલો રોયા છે, હાઈસ્કૂલના પ્રિન્સિપાલો રોયા છે, બરાબર છે. યંગ જનરેશનમાં કેટલાય છોકરાઓ જેને આપણે અહીંયા એક આખી સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રી ઊભી કરી દીધી, એ બધા રોયા છે. અને આજની તારીખે
આ બાબરાની સાથે નાતો જોડાયેલો જ છે. હું બે ત્રણ મહિના બાબરા ગયા વગર રહી જ ન શકતો. બરોબર, તમને આત્મીયતા બદલાઈ જાય એ વિસ્તાર પ્રત્યે. બરોબર છે, અને બહુ મજા આવે નોકરી કરવાની. ખાલી એટલું કહું તમને, બાબરાની વાત તો શક્ય જ નથી કે હું તમને ટૂંકમાં કહી શકું, કારણ કે ખાલી બાબરાની વાત કરું ને તોય આપણે રાતના 10 વાગે, કારણ કે બાબરા એટલું કામ કર્યું છે. અને તમે વાંચજો મારી બુક, તેજો કોઈ જોતી હોય તો હું આપીશ, ગાડી પડી છે મૂકતો જઈશ, લઈ લેજો. પણ હમણાં જ કોકરે વાત થતી હતી, મેં કીધું ભાઈ આર્થિક રીતે કમાવા માટે તો ઘણા વિકલ્પો છે, સમજો, લોટ્સ ઓફ વિકલ્પ છે આર્થિક રીતે કમાવા માટે. પણ લાઈફની અંદર એકવાર સરકારી અધિકારી બનો, લાઈફની અંદર એકવાર સરકારી અધિકારી બનો, એમાં તમને જે જોબ સેટિસ્ફેક્શન મળશે ને, એ જોબ સેટિસ્ફેક્શન બીજી એકે વસ્તુ નહીં મળે. રોજનો દિવસ નવો છે, રોજનો દિવસ નવો છે. આ તો મેં 8 વર્ષ બી નોકરી ગઈ એટલે વિચારી વિચારીને મેં મારી બુક લીખી તેજો વધ, કે મેં કયા કયા પરાક્રમો કર્યા હતા ને, શું આપણાથી ભૂલ થઈ હતી ને, ક્યાં નબળા પીડા હતા ને, જે કાંઈ ઘટના ઊભી બધી લીખી છે વિસ્તારથી. પણ એ મેં યાદ કરીને લીખી છે, કદાચ હું ડાયરી લખતો હોત ને તો એક એક દિવસ તમારું એક એક ચેપ્ટર બની શકે, એટલી ચેલેન્જીસ રોજ આવતી હોય છે આ નોકરી માને. તમે જીવંત રહી શકશો પછી તો તમારી ઉપર છે કે તમે તાણ લઈને નોકરી કરો છો કે મોતથી નોકરી કરો છો. બરોબર છે, તમે કોઈ પણને પૂછશો ને એટલે એમ કહેશે કે આ નોકરી કરવા જેવી નથી, આમાં તાણ છે ટેન્શન છે. હું એક જ એવો છું કે નોકરી ગયા પછી એમ કહું છું કે મામલતદાર તરીકે નોકરી મળતી હોય તો પહેલાં એ લેવાની. મારી પાસે ટ્રેનિંગમાં 2 છોકરા આવ્યા હતા ખંભાળિયા, એક મામલતદાર અને એક ડેપ્યુટી કલેક્ટર. મેં ડેપ્યુટી કલેક્ટરને અભિનંદન આપ્યા ને મામલતદારને મેં ડબલ અભિનંદન આપ્યા. શું કામ? મેં ડેપ્યુટી કલેક્ટર કીધું, મેં તમારા નસીબ, મેં કીધું થોડાક વાંકા, કે તમારે થોડાક માર્ક વધારે આવી ગયા, તમે સીધા શું થઈ ગયા, તમે સીધા DC થઈ ગયા, તમને બાપુ મામલતદાર તરીકે કામ કરવા જ નહીં મળે. મેં કીધું અને આ નસીબદાર છે કે આ ઓછામાં ઓછો 8 વર્ષ મામલતદાર તરીકે કામ કરશે. મને મારી પોસ્ટ ઉપર ગૌરવ છે, અત્યારે પોસ્ટ નથી તો મને ગૌરવ છે, માન છે. બરોબર છે, એટલે તમે પણ એક વખત મહેનત કરો, તમારી જાતને સાબિત કરવાની તમને તક મળી છે. અને આમાં 10માં કેટલી દાંડી મારી ને 12માં કેટલા માર્ક આવ્યા ને, કોમર્સનો શું કે આર્ટ્સનો શું કે સાયન્સનો શું કે, એ કોઈ ડઝન્ટ મેટર, કાંઈ મેટર નથી કરતું. હવે તમે શું કરો છો બસ એ વસ્તુ, અને હવે તમે શું કરો છો અને પાસ થઈ ગયા પછી શું કરો છો. ગાડી રેપરોમાં પડી જાવ તો પડી જાવ, આ બધા નોકરી કરે છે, નિવૃત્ત થઈ ગયા, હાવે નિવૃત્ત થઈ ગયા, કોઈ યાદ કરતું નથી. બાકી 8 વર્ષ નોકરી કરનારને માણસો યાદ કરે છે, કરે છે એ આપણી ઉપર છે. આમાં સાહેબ એક બહુ મોટો પ્રશ્ન હોય, આમ તો આ એજમાં એક સૌથી વધારે જે ગ્લેમર આકર્ષતું હોય એમાં એક તમે કીધું રૂઆબ, કે ભાઈ આનો રૂઆબ જ એવો છે. બીજું સાહેબ પૈસા બહુ છે, કરપ્શન, અને હું માનું ત્યાં સુધી મોટા ભાગનું યુથ કદાચ કમનસીબે કહી શકે એના માટે જ જાય છે. ઘણા બધા એવા છે જે લોકો વિચારે કે આમાં પોલીસની ભરતી હોય તો કે બસ આમાં એક સારું, જેમ હમણાં તમે વચ્ચે વાત કરી તમારા મિત્રો કહેતા કે સારું પોસ્ટિંગ મળી જાય તો નિયાલ થઈ જાય, તો એવી બી એક વસ્તુ છે. આ તમે આ બધું કેમ હેન્ડલ કરતા? અને એક સૌથી મોટું કે સિસ્ટમમાં રહીને પોલિટિશિયન સામે લડીને રહેવું, કેમ કે એ લોકો તો ક્યારેય બહુ રેરલી નીતિ નિયમ મુજબ હાલે, તો એના મુજબ જ ચાલવાના છે, તો એની સાથે ડીલ કરવી, એની સામે ટક્કર લેવી, એની સામે ટકી રહેવું, અને પાછા તમારા બધા જ એથિક્સને એમને બરકરાર રાખવા, એ ચેલેન્જીસ કેવી હતી? બહુ અઘરું પડે શરૂઆતની અંદર છે, એ આ બધું મેનેજ કરતા આવડતું નહીં, ધીમે ધીમે મેનેજ કરતા ફાવી ગયું. અને ઘણા રાજકારણીઓ સારા હોય છે, એવું નથી કે બધા નકામા જ હોય છે, મેજોરિટી હોય છે એ લોકોની નકામા માણસોની, પણ સારા માણસો હોય જ છે. તમે અધિકારી બન્યા પછી તમારું પોસ્ટિંગ કોના ઇલાકામાં થાય છે એના આધારે ખબર પડે કે તમે નસીબદાર છો કે બદનસીબ છો. બીજું, ઘણા બધા જે નેતાઓ છે રાજકીય, બરોબર છે, આ બધાને કેવું હોય છે કે એનો ઈગો પછી 7મે આસમાને પહોંચી ગયો હોય. સૌથી મોટું અઘરું અને ચેલેન્જનું કામ એ છે કે તમે જ્યારે ઓફિસર બનો છો એ બદલી પાત્ર નોકરી છે. ધારો કે તમે તલાટી બન્યા, ક્લાર્ક બન્યા, ઇવન નાયબ મામલતદાર બન્યા, તો તમે તમારો જિલ્લો પસંદ કરી શકશો, જામનગરના છો તો જામનગર જિલ્લો, એટલે એ તમારું ગામ છે. હવે આમાં કેવું થાય કે હું જૂનાગઢનો છું અને મને જ્યારે ખંભાળિયા પોસ્ટિંગ મળ્યું કે મને માળિયા મિયાણા મળ્યું, ત્યારે ત્યાંના માણસો છે એમ સમજે કે આ તો બહારના છે, આ ક્યાંથી આવ્યા છે, આ બહારથી આવ્યા છે. અને એ મુદ્દાને આ રાજકારણીઓ છે ને એ ઉપાડે કે આ તો બહારનો માણસ છે. બીજી વસ્તુ કેવી છે કે એના હિતો જે છે ને, રાજકીય માણસો એવો હોય છે, કોઈ પણ રાજકીય નેતા હોય, એ હંમેશા કોનું હિત જોશે પહેલાં? એ પોતાનું હિત જોશે, મારો હું ફાયદો. હવે અધિકારી નબળો આવે ને
તો એને ફાયદો થાય, કારણ કે અધિકારી નબળો આવશે, લોકોના કામ નહીં થાય, લોકો દુઃખી થશે, એટલે ફરિયાદ કરવા કોની પાસે જાય? નેતા પાસે જાય કે સાહેબ આમ તેમ, અને ઓલો ધાપ મારશે અને એનું કામ કરાવી દેશે. કરાવી દેશે એટલે એમ થશે કે ભાઈ આપણા અપના નેતા કેસા હો તો કે ફલાણા ભાઈ જેસા હો, બરોબર. અધિકારી મારી જેવો આવ્યો કે જેને બોર્ડ મારી દીધું ચેમ્બર ઉપર કે કોઈ પણ અરજદારને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય સીધું જ મામલતદારશ્રીને મળવું, બાકી બીવે ચેમ્બરમાં ના આવે એમ કે સાહેબને કેમ મળવા જવું, ચિઠ્ઠી લખવી પડે, ચંપલ કાઢીને આવે એવાય વર્ગ હોય બિચારા, બરોબર. ચિઠ્ઠી ના તેને મળવું ને મેં ટાઈમ જોયો કે સોમવારે અને ગુરુવારે આટલાથી આટલા કોઈ પણ વ્યક્તિ આપણને મળી શકે છે. તો એ તમારી પાસે આવે છે, એનો પ્રશ્ન રજૂ કરે છે, તમે સાંભળો છો, બેસાડો છો, ચા પાવ છો, બરોબર. અધિકારીઓ હોય છે ખામેવાળાને કે લાઈન જરાક મસાલો હોય તો આવે છે નકટા, કે જે પોસ્ટને લાયક જ નથી એવાય પહોંચી ગયા છે, બરોબર છે. આપણે એને એમ કહે છે બોલો દાદા શું છે, કોનું કામ છે, કઈ રીતે શું છે, આવી રીતે છે, આટલા ધક્કા ખાવ છો, કે વાંધો નહીં, મારું હમણાં જ પોસ્ટિંગ થયું છે, લાવો તમારી ફાઇલ બતાવો, જોઈએ છીએ. આપણી પાસે ફાઇલ પીડી હોય તરત બેલ મારીએ, પ્યુનને કહીએ કે ભાઈ ઓલા ટેબલ ઉપરથી ફલાણા ભાઈને બોલાવ્યો, હું તો ઇન્ટરકોમ જ રાખતો એટલે સીધો ફોન કરતો કે આવી જવા ફાઇલ લઈને, અને ભાઈ દાદાને ચા પીવડાવો, બરોબર, ચા પીવડાવો છો, અને ફાઇલ જોવો છો, તમારા નાયબ મામલતદારને સૂચના આપો છો કે ભલામણ આની અંદર શું ધક્કા ખવડાવો છો, ઓકે સાહેબ આવું છે ને તેવું છે ને ઓલો કાગળ ખૂટતો હતો, ને ભાઈ એ કાગળ આપણી જ ઓફિસમાં મળે છે, તમે જેમ કહ્યું કે આ કાગળ ખૂટે છે, એ કાગળ એને કઢાવવાનો ક્યાંથી? આપણી જ ઓફિસમાંથી, બરોબર છે. તો ભાઈ તમે ને તમે કાઢીને ઝેરોક્સ કરીને અંદર મૂકી દો, તમે ઓલા અને હું શું કામ કહો છો? તો કે સાહેબ એ રેકર્ડ રૂમમાં, હવે રેકર્ડ રૂમ હોય કે આ રૂમ હોય, તમારી જ કચેરીની શાખા છે. પ્રશ્ન શું છે કે એ ભાઈ લેવા જાય ને તો એને કોપીના 2 રૂપિયા દેવા પડે, તો તમે કરપ્શન માગવામાં તો આપણે શરમાતા નથી કે 5,000 આપો ને 25,000 આપો ને, તો 2 નકલના 4 રૂપિયા માગવામાં શરમ કામ આવે છે? એને કહી દો દાદા 4 રૂપિયા તમે એમાં ભરી દો, નહીં તમારું કામ થઈ જશે. મેં કીધું હું 10 મિનિટનો ટાઈમ આપું છું, આ દાદા અહીંયા જ બેઠા છે, એનું કામ પતાવીને પાછા આવો અને હું સહી કરી દઉં છું, હવે એનું કામ થઈ જાય એટલે દાદા કેવા ખુશ થાય, એ આપણું કામ છે અને એ આપણી સાચી કમાણી છે. અને હું એટલા માટે ટકી રહ્યો કે પૈસાનો નશો છે ને, પૈસાનો નશો, એના કરતાં રૂઆબથી નિષ્ઠાપૂર્વક હોદ્દાની માન મર્યાદા અને પ્રતિષ્ઠા જાળવીને કામ કરવાનો જે નશો છે ને, એનાથી ક્યાંય વધારે છે. અને એ નશો મેં કર્યો હતો, એ નશો કર્યો હતો એટલે હું ટકી રહ્યો, બરોબર છે. પૈસાનો નશો થાય નથી એ માણસ પડી ભાંગે, અને ઘણી વાર એમ લાગે કે નહીં આને તો મોજ મજા છે, અને પણ એ અંદરથી માણસ પતી ગયેલો હોય, એનામાં અંદરથી કોઈ એવી હિંમત ના હોય, એને ગમે એ મણાવી ધાપ મારે ને એટલે એમ કે આમાં આપણે ભેગું નહીં થાય. એટલું યાદ રાખજો, સરકારી અધિકારી સૌથી ડરપોક હોય. સૌથી ડરપોક કોણ હોય? સરકારી માણસ સૌથી વધારે ડરપોક હોય, અને સામાન્ય માણસ છે ને સૌથી વધારે તાકાતવર હોય. પણ એવો સરકારી અધિકારી કે જેને કોઈ દિવસ ખોટું કામ નથી કર્યું એની યાર પંગો નહીં લેવાનો, કારણ કે એ ડરપોક ગુણ ના હોઈ શકે ક્યારે, બરોબર છે. આ મોટા ભાગના મેન તો ખાસ તો પોલિટિશિયન ને, પોલિટિશિયન જનરલી સોરી, હા, એ એને કેમ ટેકલ કરો એમ, કેમ કે આ લોકોને પોલિટિશિયન એમાં એવું છે કે જો આમાં મેં કીધું ને કે પ્રસંગો કેવા બને છે એ પ્રમાણે આપણે છે એ ચાલવાનું હોય. તમે જે મને પ્રશ્ન પૂછો છો ને એ કેવો છે કે એનો જવાબ દેવો મારા માટે અઘરો છે, કારણ કે મેં એવી રીતે કોઈ ટેકલ કર્યા જ નથી. થતું હોય થાય, ના થતું હોય ના થાય ભાઈ, બરોબર. એને સમજવાનું છે, મેં જે નોકરી કરી છે એ મેં સ્ટ્રેટ ફોરવર્ડ નોકરી કરી છે કે અરજદાર મારી પાસે આવે છે અને એનું કામ થતું હોય કરી જ દીધું હોય, નથી થતું એટલે એ નેતા પાસે જશે, નેતો આપણને પ્રેશર કરશે કે આ મારો ભાઈ ટેકેદાર છે ને આ મને 1500 મત અપાવે છે ને વગેરે વગેરે. પણ એનું નથી થતું કામ તો એ નથી જ થવાનું. સભ્યતાથી આપણે વાત કરીએ, ઉદાહરણ આપીને તમને કહું, મહેસાણાની અંદર સંકલ્પ ગ્રુપ ઓફ રેસ્ટોરન્ટ આ ઢોસા બોસા બનાવે છે, તમને ખબર હોય તો. અહીંયા જૂનાગઢમાં નથી, અરે જામનગરમાં ખબર નથી, અમારે જ નથી, રાજકોટમાં છે. એ એક બહુ મોટા મિનિસ્ટરની એ હોટલ આપણને ખબર નહીં, અને એ વખતે 12 રૂપિયાની પાણીની બોટલ મળતી હતી, એને એ 35 રૂપિયા લેતો હતો ભાઈ, મન પડે એવો ભાવ. એટલે મામલતદાર છે ને એ હોદ્દાની રૂએ ગ્રાહક સુરક્ષા અધિકારી છે, ઘણાને ખબર નહીં હોય, મામલતદારમાંથી પ્રાંતિય થઈ ગયા છે પણ એને ખબર નહીં હોય, પણ એ ગ્રાહક સુરક્ષા અધિકારી છે. હવે સિમ્પલ વસ્તુ છે,
અત્યારે તમે સિવિલિયન છો, તમે કંઈ સરકારી નોકરી નથી કરતા, અને તમે કોઈ જગ્યાએ ઠંડુ પીવા ગયા અને એની ઉપર પ્રિન્ટેડ કિંમત લેખી જેના કરતાં તમારી પાસેથી 2 રૂપિયા 5 રૂપિયા કે 15 રૂપિયા વધારે લેશે, તમને ગમશે? કોઈ નહીં ગમે. અચ્છા, તમે ફરિયાદ કરવા જાશો એને નહીં ગમે. બોલાને એમ થાય કે યાર આ પ્રશ્ન આવ્યો મારી ભાઈ, મારે નલ કરવો ને ભાઈ, એનું એ તો તારું કામ છે, પણ એ કોઈ સમજતા નથી. હવે ભાઈનું એવું કે હું જ એ રેસ્ટોરન્ટમાં મારી વાઈફ હારે જમવા ગયો, બરોબર છે, અને મારી પાસે જ એને એ બિલ લીધું, એટલે મેં કીધું બાકીનું ભાઈ તારે ઢોસાના તારે ભાવ જેવા લેવો હોય લે ભાઈ, એ તારી પ્રોડક્ટ છે. પણ પાણીની બોટલને મેં કીધું 35 રૂપિયા વ્યાજબી નથી, મેં કીધું, કારણ કે બહારના તું સીધા 35 રહે એટલે 3 ગણા રૂપિયા તે લીધા. એ કે અમારો દાજ ભાવ છે. એ કે હું સામાન્ય પબ્લિકની જેમ ગયો હતો, મેં એમ કીધું નતું મામલતદાર છું ને, ફોન નહોતો કર્યો કે મામલતદાર સાહેબ જમવા આવવાના જ ને, ટેબલ બુક રાખજે ને, મને એ ના ગમે. હું તો મારે તો નોર્મલ લાઈફે જીવવી છે ને, પછી બજારમાં નીકળીને બધા જોઈ રહ્યા કે મામલતદાર આવ્યો મામલતદાર આવ્યો, મારે નોર્મલ લાઈફ જીવવી છે. એટલે મહેસાણા મોટું સિટી, તાલુકા મથકમાં અઘરું પડે, બધા ઓળખતા હોય, પણ મહેસાણા મોટું સિટી એટલે મને કોઈ ઓળખો જ નહોતો. મેં લાવો બિલમાં પેઢનો સિક્કો મારે દાલા પૈસા, હું નીકળી ગયો. બીજા દિવસે મારી ટીમને મેં ભેગી કરી, મારી પાસે પ્રાંતનો ચાર્જ હતો એ વખતે, એટલે મેં કીધું આવી રીતે પૈસા લીધો હાલે જ નહીં. મેં કીધું પછી એની જૂની ફાઇલ કાઢી, તો મંજૂરી વગર હલાવતો હતો, બિનખેતી હતું નહીં, એટલે હાડું ત્યારે એવી બુદ્ધિ નથી કે આ કાંઈ નથી ને હાલે છે એટલે આની પાછળ કોઈક મોટાનો હાથ હોવો જોઈએ. ત્યારે તો નવા નવા મહેમાન પાડી જ દેવો છે. એટલે બીજા જ દિવસે રાતના 9 વાગે રેડ મારી, 2 માણસોને મોકલા, પાણીની બોટલ લેવડાવી, ઊભા ઊભા જ લેવાનું કીધું, બેસે તો સર્વિસ ચાર્જ ગણાઈ જાય એટલે એને છટકબારી મળે. એટલે ઊભા ઊભા લીધી, એણે 70 રૂપિયા લીધા, ઓલા એ રૂમાલ હલાવ્યો, અમે ગયા, બરોબર છે, જેટલા કસ્ટમર જમતા તેને જમવા દીધા, નવા ના પડી દીધું, ઓલું ઓપનનું ક્લોઝ કરી નાખ્યું કે નવા કોઈ આવે નહીં. પછી રાતના 12:30 વાગે એને સીલ મારી દીધું, તપાસણી કરીને વાસી ખોરાક ના તેની બધું મેળવ્યું, ઘણું બધું, પણ એ બધું સીલ મારી દીધા. પછી બીજા દિવસે સવારે ઓફિસ ખુલી, એ વખતની મિનિસ્ટ્રીના કદાચ જ 1-2 એવા કોઈ મિનિસ્ટર હશે કે જેનો ફોન નહીં આવ્યો હોય, બાકી લગભગ મંત્રીઓના મને મોબાઈલમાં ફોન આવી ગયા કે સાહેબ બોલું જવા દો ને પૂરું કરો ને, બરોબર છે. એમાં એક મંત્રી એવા હતા, એણે મને સોમ મંગળ બુધ ને ગુરુ ચારેયથી ફોન કર્યા, રેડ મેરી હતી મેં રવિવારે, હું ગયો તો શનિવારે. મેં રેડ મારા માટે નથી મારી ભાઈ, મને તો બહારના પાત્રી દેવાય પોસાતા હતા, મારો પગાર જ એવડો હતો, બહારના પાત્રી મને વાંધો નહોતો, પણ મને એક સિવિલિયન તરીકે વિચારતો હતો, મને પેટમાં ભરતું હતું કે આ બધા આગળથી બહારના પાત્રી લઈ કેટલા છે વ્યાજબી છે, અને જ્યારે હું સામાન્ય માણસ હતો ત્યારે હું આનું કાંઈ નહોતો બગાડી શકતો. આજે મારી પાસે સત્તા છે તો મારે આવાને પાઠ ભણાવવો જોઈએ ને, એ મારી ફરજ છે, એટલે હું ગયો હતો અહીંયા. બાકી મેં એને ફોન કર્યો હતો બહારના પાત્રી હું બિલ જ ના લેતી મારું. અને મંગળવારે મેં એને કીધું સાહેબ એમાં મારાથી કંઈ થશે નહીં, આ મેટર મેં ઓલરેડી ઉપર મોકલી દીધી છે, આપ એવું હોય તો કલેક્ટર સાહેબને ભલામણ કરો. બુધવારે મેં કીધું, ગુરુવારે હું એ કામમાં હતો ટેન્શનમાં હતો ને ફોન આવ્યો, મારાથી એમ કહ્યું કે હવે આ વાત માટે મને ફોન નહીં કરતા, નહીં થાય, નહીં ખુલે. મિનિસ્ટરનો મંત્રી અને હારા મારા મંત્રી બહુ મોટા, અને એક ટાઈમના સીએમ પદના દાવેદાર ભેગું ના થયું, પણ એનો તેજો વધી ગયો. પણ મારાથી એમ બોલાઈ ગયું, કારણ કે 7-4 દિવસ સુધી, એટલે પછી તો સમજો કે પછી તો એને એ બહુ મોટો ઝાટકો લાગી ગયો. પછી 29 દિવસ સુધી રેસ્ટોરન્ટ બંધ રહી. 29 દિવસ પછી એક પત્રકાર હતો, પત્રકારો સારા ને ખરાબ બે પ્રકારના હોય છે, એમાં એક પત્રકાર હતા, એને 1 લાખ રૂપિયા જેવી રકમ લીધી છે, મને પછીથી ખબર પડી એ રેસ્ટોરન્ટવાળા આગળથી, સાબિતી નથી એટલે આપણે આમ કહી ના શકીએ, પણ મને પછી એવા સમાચાર મળ્યા હતા. ને એણે શનિવારનું ફૂટેજ ઓલા આગળથી લીધું, રેસ્ટોરન્ટવાળા આગળથી, જ્યારે હું મારી વાઈફ જમવા ગયા હતા, જોજો એમાં સાઉન્ડ નથી આવતો, એટલે હું બપોરે ગાંધીનગર હતો સચિવાલયમાં, અને એણે એ 28મા દિવસે આ સીલ થી, અને 28મા દિવસે બપોરે મને ફોન આવ્યો 1-2 જણાનો, સાહેબ તમારી કે સ્ટોરી આવે છે કે વી ટીવી હતું, વી ટીવી એમાં સ્ટોરી આવે છે કે ભાઈ ભૂખડ મામલતદાર, એમ જોજો ભૂખડ મામલતદાર, એમ કે ભૂખડો મામલતદાર, અને સ્ટોરી એવી બનાવી કે મામલતદાર એની ધર્મપત્ની યારે જમવા આવ્યો, અમે બિલ માંગ્યું, એને બિલ દેવું નહોતું, અમે પરાણે બિલ લીધું, એટલે એણે બીજા દિવસે આવીને અમારી રેસ્ટોરન્ટ છે એ સીલ મારી દીધી. જોજો
એ પહોંચી ના શીખો 28 દિવસ સુધી મામલતદારને. એક મિનિસ્ટર મામલતદારને પહોંચી ના શીખો 28 દિવસ સુધી, એનું રેસ્ટોરન્ટ ના ખોલાવી શીખો એ, એટલે એણે આવો ઊંધો દાવ માર્યો. અને એ ફોન મૂક્યો ને 15-20 મિનિટમાં મને ક્યાંકથી ફોન આવ્યો ને એમ કીધું કે જો આ સ્ટોરી હાલે છે બંધ કરાવી હોય તો આવો અહીંયા ઓફિસે મળવા માટે. તો કાંક આપણે સેટલમેન્ટ ગોઠવ્યો ઊંધા, બરાબર છે. અને બહુ જબરદસ્ત અનુભવ થયો. ઘણા બધા મારા મિત્રોના ફોન આવ્યા, એટલે ત્યાં શું કર્યું એમ. મારા ઘણા મિત્રોએ કીધું કે બાપુ આમ જવાય જ નહીં, તમારી પદ્ધતિ જ ખોટી થઈ ગયા. તમારે તમારા અરે કે કહેવાય નાયબ મામલતદારને કે હોટલવાળાને ફોન કર કે સાહેબ એના વાઈફર આજે આવશે અને ટેબલ ખાલી રાખજે એટલા વાગ્યા. મેં કીધું એ આપણી પદ્ધતિ નથી, બરાબર છે. અને એના કારણે હું આવી હલવાનો. અને ઓલા મિનિસ્ટરે અમારા મિનિસ્ટરને સીધો ફોન કર્યો, એ કે મારા મત વિસ્તારમાં, પાછો એ મિનિસ્ટરનો એ જ મત વિસ્તાર હતો જે હું નોકરી કરતો હતો, એટલે એણે એમ કીધું કે મારા મત વિસ્તારમાં મારે એવો ભૂખડો મામલતદાર જોઈએ નહીં, આની ઇમિડિયેટ બદલી કરો. અને મારી બદલી થઈ અને મને ત્યાંથી છૂટો કર્યો. એટલે અમારા એ વખતના પ્રાંત અધિકારી હતા, બરાબર છે. એને મારી કામ કરવાની સ્ટાઇલ જરાય ગમતી નહીં, કારણ કે મારાથી ટોટલ વિરુદ્ધ પરિસ્થિતિના હતા કામ કરવામાં. એણે રેસ્ટોરન્ટ ખોલાવી દીધું અને એણે એવું લખ્યું કે મામલતદારને રેસ્ટોરન્ટ બંધ કરવાના કોઈ અધિકાર નથી, ખાલી એટલો જ હુકમ કર્યો. એણે એવું નથી કીધું ઓલાને કીધું ખોલી દે લેખિતમાં, પણ મામલતદારને રેસ્ટોરન્ટ બંધ કરવાના પાવર નથી એવો હુકમ કરી દીધો. એટલે મારો હુકમ છે એ કેવો કરી નાખ્યો, એને ન લઈને ઓડ કરી નાખ્યો, એટલે ઓલે રેસ્ટોરન્ટ ખોલી નાખ્યું હતું એમને પાછું. એ જ ઘટના 4 વર્ષ પછી તત્કાલીન કલેક્ટર અહીંયાના હતા એની યારે બની, આલોકકુમાર પાંડે સાહેબ. એ વખતે મારું પોસ્ટિંગ બાબરા હતું અને આલોકકુમાર પાંડે સાહેબ છે એ વરસાદમાં નીકળાતા એની ફેમિલીને જમવું હતું, એણે આ જ રેસ્ટોરન્ટ આગળ એની ગાડી છે રોકી અને પોતે ઉતરીને વરસાદમાં અંદર ગયા. ડ્રાઈવર અને છોકરા ત્યાં બેઠા હતા અને કલેક્ટર દરજ્જાનો વ્યક્તિ કાઉન્ટર ઉપર ઊભીને ઓલાની યારે વાત કરે છે. ઓલા એમ કહે કે સાહેબ રેસ્ટોરન્ટ પેક છે કે વેઇટિંગ છે કે. કલેક્ટર એમ કહે છે કે મને બહાર અહીંયા બેસવાની ખુરશી નખાવી દે એટલે હું જરાક અહીંયા વેઇટિંગ કરી લો. તો કે એ ખુરશી નથી કે, કલેક્ટરને જવાબ નથી દેતો, બરાબર છે. અને કલેક્ટરને અપમાન લાગી જાય છે અને કલેક્ટર સાહેબ છે એ પાછા ગાડીમાં બેસી જાય છે અને ફેમિલીને એમ કહે કે આ કોઈ કે નફટ માણસ છે કે. એટલે ડ્રાઈવર કુદરતી, મારો જે ડ્રાઈવર હતો ને એ વખતે મામલતદારનો, એ આ ઘટના વખતે કોનો ડ્રાઈવર હતો? કલેક્ટર સાહેબનો. એટલે એણે સાહેબને વાત કરી કે સાહેબ આ તો સરસ મજાના શબ્દોથી નવાઈ જોઈએ ને, આપણે કેમેરો ચાલુ છે બોલવું નથી, આપણે બિન સંસદીય શબ્દોનો ઉપયોગ કરવો નથી, પણ એને એને સરસ શબ્દોથી નવાઈ જોઈને એમ કીધું કે આણે અમારા સૌથી વાલા મામલતદાર, આવો શબ્દ એને વાપરો, અમારા સૌથી વાલા મામલતદાર વૈષ્ણવ સાહેબની આરે આણે આવો ખ્યાલ કર્યો હતો. અને પછી એને સાહેબને આખી વાત કરી અને કલેક્ટર સાહેબ એમ કીધું કે આને બંધ કરવાડે ને આને સીલ મારી દે હવે, કે હું જોવું જોઈએ કે આ કેમ ખુલે છે, કોણ આવે છે કે આની ભલામણ માટે. એટલે સાહેબે એને ફરી પાછું તપાસણી કરીને સીલ મારી દીધું, કારણ કે એ તો ગેરકાયદેસર જ હતું. તો એણે સાહેબ ઉપર ભૂતકાળના અનુભવે આગલા દિવસનો વિડીયો સાહેબ આવે છે કાઉન્ટરે ઊભા છે, એ વિડીયો આ જ રીતે એણે બીજા પત્રકારને પૈસા આપીને વાયરલ કર્યો અને એમ કીધું કે કલેક્ટર દારૂ પીને આવ્યા હતા, કલેક્ટર દારૂ પીને આવ્યા હતા અને એમ કે આવી રીતે અમારી યારે બેહુદું વર્તન કર્યું, અમારા સ્ટાફની યારે મારામારી કરી. કલેક્ટર કોઈ સ્ટાફ વાળા મારામારી કરે? કલેક્ટરને જરૂર જ નથી મારામારી કરવાની, ખાલી એસપીને ફોન કરે એટલે બે કોન્સ્ટેબલ આવીને રેડી કરી જાય. અને એ વાત પાછી પબ્લિક સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે. અરે યાર બુદ્ધિ તો વાપરો, આ વાયરલ નથી કરવાનું, આ ખોટું છે, તમને ખબર પડી જવી જોઈએ કે આ કલેક્ટરને બદનામ કરવા આવું કરે છે. પણ કલેક્ટર સાહેબના તો છેડા પહોંચેલા હતા એટલે બહુ વાંધો ના આવ્યો. ઓલાનું અહીં થયું જ નહીં, એનું રેસ્ટોરન્ટ તો ખુલી જ ગયું, બરોબર છે. કારણ કે એના પાછળ બેકઅપમાં કોણ હતા? એક નેતાજી હતા. અને પ્લાન એવો કર્યો કે આવા કલેક્ટર અહીંયા રહેશે તો આને ખુલવા દેશે નહીં. એટલે કલેક્ટર સાહેબની ડેપ્યુટેશન ઉપર યુપી જવાની ફાઇલ પડી હતી, આ લોકોએ ફાઇલ મંજૂર કરી દીધી કે હાલો ભલે યુપી જતા સાહેબ 3 વર્ષ, એટલે આલોકકુમાર પાંડે સાહેબને યુપી મોકલી દીધા ડેપ્યુટેશન, મેને જવું હતું અહીંયા પોતાના વતનમાં અને અહીંયા બીજા કલેક્ટર આવ્યા ને ઓલું ખુલી ગયું. કેટલી હદે રાજકારણ હાલે છે, બરોબર છે, એની કોઈ સીમા નથી. એક ગેરકાયદેસર કેરોસીન ચોરી કરવાવાળાને મેં 5 દિવસ એક માણસને ત્યાં બેસાડ્યો, રોજના 300 રૂપિયા આપીને, તારે ખાલી રોજ રાખવાની છે, આ રિક્ષા ભરેલો ફોન કરજે. અને જેવો મેં માલ આપ્યો પરમિટ, એ ભેગી ઓલે રિક્ષા ભરી, કાળા બજારીઓ હતો, એટલે એને એની ઓલે ફોન આવ્યો કે સાહેબ રિક્ષા ભરાણી છે. એટલે હું બરાબર ઘેરે પહોંચ્યો હતો હજી 7:30. મેં તરત મારા ડ્રાઈવરને ફોન કર્યો કે તમે જલ્દી આવી જાઓ અને હું મારું બુલેટ લઈને નીકળો. અને
ઓલા ભાઈને કીધું કે તમે રિક્ષા કરીને એનો પીછો કરો કે એ ક્યાં લઈ જાય છે માલ, બરોબર છે? તો એ એક જગ્યાએ એને વખર રાખી હતી ને એ માલ લઈ ગયો, અમે એને પકડી પાડ્યો, સીલ મારી દીધું. એના માટે મને બહુ મોટી કક્ષાના અધિકારી મિનિસ્ટર છે, એણે મને કેટલાય ફોન કર્યા, એને જવા દો ને મારો માણસ છે ને હવે રિક્ષા હલાવતો હતો, ખાલી શું હલાવતો હતો અને કાળા બજારી હતો. એક બાજુ જ્યારે તમે એમ કહો છો કે કાળા બજાર થવા ના જોઈએ, ગરીબ માણસોને અનાજ કેરોસીન પહોંચવું જોઈએ, અને એક બાજુ જ્યારે અમે અધિકારી તરીકે અમારું કામ નિષ્ઠાપૂર્વક બજાવીએ છીએ, બરાબર ને, કોઈની હડાબારી નથી રાખતા, તો ભોગવવાનું આવે છે. શાબાશી તો મળતી નથી, એનું કાંઈ ના થયું, બરાબર છે? પણ મેં એને 10,000 દંડ કરાવ્યો, એ 10,000 દંડ કરાવ્યો ઉલન ના ગયું, એટલે આ બધા આપણે વિરોધી થઈ જાય. અને સૌથી વધારે ભાગ ભજવે એમાં પત્રકારો, સારા પત્રકારો. સારા પત્રકારો શું કરે કે સાહેબ તમારી જો મામલતદાર કે કોઈ દેવા જ નથી કે અમને છાપવા દો, એટલે આપણી દરેક બાબતોને ન્યૂઝપેપરમાં છાપે, અને ન્યૂઝપેપરમાં છાપે એટલે આપણી લોકચાના વધતી વધે, અને લોકલ જે નેતો હોય એની લોકચાના કેવી થઈ જાય, એની પાસે કોઈ જાય જ નહીં, એટલે એ આપણો વિરોધી થઈ જાય. ને પછી એમ કેન પ્રકારે આપણને અહીંયાથી કઢાવવાના પૂરેપૂરા પ્રયત્નમાં લાગી જાય. આ જ ઘટના મારી યારે માળિયા મિયાણામાં બીની, આ જ ઘટના છે એ મારી યારે હળવદમાં બની છે, અને આ જ ઘટના છેલ્લે મારી યારે અહીંયા ખંભાળીયામાં બની હતી. જમીન કૌભાંડો પકડતો હતો એ ગમતું નહોતું, કરોડો રૂપિયાના જમીન કૌભાંડો પકડા એ ગમતા નહોતા, પણ રીઝન કંઈ મળતું નહોતું, એટલે ફટાકડાના લાઇસન્સને મેં કેન્સલ કરી નાખ્યા, મંજૂરી નહીં આપી સાંકડી બજારમાં. એ મુદ્દા ઉપર એ લોકોએ આખું એક તરકટ રહી જો વાંચવા જેવું છે તેજોવનમાં, અને આપણું રાજેશ્યામ કરી નાખ્યું. અને જેટલું સારું કામ કરો તમે એટલા જ ખરાબ છો એવું ચિતરવાના એ લોકો પ્રયત્ન કરે, તો મજા બહુ આવે. પરિસ્થિતિ ગમે એ થાય એમાં આનંદ લેતા શીખી જવાનો, તો કોઈ જાતનું ટેન્શન આવે નહીં. અને મને આ બધા અનુભવ ક્યારે થયા ભાઈ, હું આવું બધું નિજાનંદ ક્યારે લઈ શકું છું? મેં મહેનત કરીને પાસ થયો હતો ને, તો એ તમારે કરવું પડશે. આપણો મેઇન હેતુ તો એ જ છે, મારી કથા તો ખાલી એક માધ્યમ છે, હું તો મારી કથા મારફત તમને મોટિવેટ કરવા માટે મારું ગળું ઘસું છું, બરાબર છે? અલ્ટિમેટલી તમે સાંભળીને આનંદ કરીને તાલી પાડીને છૂટા પડી જશો, એનો મતલબ નથી. તમારામાંથી એવા 5-25 જણા અધિકારી બન્યા અને તમે એ રૂઆપથી કામ કરી બતાવો ને, તો તમે એ સાચો નિજાને જ માણી શકો. અત્યારે જે હસો છો ને આનંદ માણો છો ને એ ક્ષણિક છે, પણ અધિકારી બની ગયા તો એ આનંદ તમે નોકરી વહી ગયા પછી એ મેળવી શકશો. પછી આ તમે કીધું લાસ્ટ ખંભાળિયા પોસ્ટિંગ ની, ત્યાંથી એક્શન લેવાનું ને પછી ગુજરાત સરકારે આપને ટર્મિનેટ કર્યા વગર કારણે, વગર કારણે, જેનો સાહેબે ચેલેન્જ કરી હાઈકોર્ટમાં, સાહેબ રાઈટ? અને રિસેન્ટલી કેટલા સમય પહેલા સાહેબ નામદાર હાઈકોર્ટમાંથી લગભગ 350 દિવસ થઈ ગયા છે ચુકાદો આવ્યો, અને હવે વર્ષ પૂરું થશે, હમણાં વર્ષ થઈ ગયું હાઈકોર્ટ એવો ચુકાદો આપ્યો કે તાત્કાલિક આને સેમિનાર લો છો એ લઈ લેશ અહીંયા કે, અને નિષ્ઠા છે એટલે આજે નહીં તો કાલે બોલશે, અને એની ધીરજ મોટી છે. પણ એક બીજો ફેસ હવે સાહેબનો જે મારે તમને બતાવવો છે, જે તમારા માટે જરૂરી છે, કે આવું થાય ને તો આજે સાહેબ આ બે જે ખુમારીથી વાત કરે છે ને, એવા 100 લાખ એકાદો કરી શકે, બાકી ભાંગી ભૂકો થઈ જાય, પતી જાય, તૂટી જાય. આણે ઉલટું કર્યું સાહેબ, આણે એના પછીની જર્ની આપણે શોર્ટમાં સાહેબ પાસે સાંભળી, એના પછી જર્ની સાહેબે પછી સાહેબ અચાનક તમને પહેલો વિચાર છે પછી એ જર્ની કયો અત્યાર સુધી? હું છે ને મને અહીંયા માથાકૂટ છે એટલે મને તાત્કાલિક એ લોકોએ દાહોદ બદલી કરી નાખી હતી, દાહોદમાં સાઈડ પોસ્ટિંગ ડિઝાસ્ટર મામલતદાર, થોડું ઘણું કામ કર્યું અહીંયા. પછી ઉનાળો હતો ભાઈ, વરસાદ નાકડે લખવાના હતા નહીં એટલે કામ કાંઈ હતું નહીં, અહીંયા થોડું કામ હતું, ફાધરની તબિયત બરાબર હતી નહીં, એટલે દાહોદથી રજા લઈને જૂનાગઢ આવ્યો હતો. જૂનાગઢમાં હું વળી બપોરે 2 વાગે શેવિંગ કરાવતો હતો, હું દાઢી કરવા બેઠો હતો, ઓલો ભાઈ દાઢી બાઢી કરતો હતો, ફોન વાગે રાખે કન્ટિન્યુ. મારો એક નિયમ છે, હું લખતો હોઉં, ક્રિકેટ રમતો હોઉં, કસરત કરતો હોઉં, ગમે પ્રવૃત્તિ કરતો હોય ને એટલો ગમે એનો ફોન એવું બંધ કરતો, હું ઉપાડું નહીં. તો આમાં તો ઓલો ભાઈ દાઢી કરતો હતો ને હાથ ફેરવતો હતો, મજા આવતી હતી, ત્યારે ઓલો ફોન વાગે રાખ્યા. પછી થોડીક વાર થઈ કે સાહેબ કે મસાજ કરી દઉં, મેં કીધું યાર કુદરતી તડકો છે બહુ લાગ્યો, ચાલ કરી દે મસાજ. મેં કીધું આપણે નવરાજ છીએ, અમે સર
મારે સાઈડ પોસ્ટિંગમાં તો રજામાં તો નવરા હતા, મસાજ બસાજ ચાલુ કર્યું. ઓલો ફોન વાગે જ રાખે, ફોન અમારા પારસભાઈ જ કરતા હતા. જો પાછળ ઉભાઈ, મેં કીધું યાર હું પારસભાઈ ફોન કરે રાખે યાર. મેં શાંતિથી યાર ઓલો મને ફેસ મસાજ કરે છે, આનંદ લેવા દે. પછી મેં એક ફોન જોયો અને એ સરકારી સરકારી નંબર તો ખબર પડી જાય ને આગળ 99784 આવે એટલે મેં આડો સરકારી નંબર એ તો આડો ઉપાડવો જ પડે, એ તો અડધી રાત્રે ઉપાડવો પડે. હું ઉપાડ્યો તો કે ભાઈ જૂનાગઢ મામલતદાર વાત કરું છું અને સાહેબ સરકારમાંથી કે તમને કાગળિયું દેવાનું આવ્યું છે કે તો તમારું ઘર બંધ છે. મેં કીધું અહીંયા નથી રહેતો હવે, હું તો અહીંયા રહું છું. તો કે હાલો સાહેબ કે તો ન્યા આવીએ, તમે ક્યાં છો? મેં હું તો બહાર છું ભાઈ. તો કે વાંધો નહીં કે આવો ઘેરે કેમ પહોંચીએ. મેં કીધું ભલે ભલે, મસાજ મસાજ પૂરો કરી. મેં પૂરો કર મસાજ જલ્દી. મેં કીધું હાલ હવે કાંઈક આવ્યું છે. મેં કીધું હાલું કાગળિયું શું આવ્યું હોય? એટલે એકચ્યુઅલી મારી પ્રમોશનની ત્યારે ફાઇલ આવી હતી ડેપ્યુટી કલેક્ટરની. મને ઊંડી ઊંડી શંકા હતી કે ડેપ્યુટી કલેક્ટરનું પ્રમોશન દેવા કે ઘેરે ના આવે. મેં કીધું તમે છે કાંઈક લોચો. પછી હું ગાય ગાય ગયો સરદાર બાગડ પહોંચ્યો અમારે જૂનાગઢમાં. એટલે મેં પારસના ફોન મને યાદ આવ્યું, બોલો પારસભાઈ મને ફોન કરતો હતો ક્યારનો. એટલે મેં પારસભાઈને ફોન કર્યો. મેં હું ભાઈ, મેં કીધું ફોન કરે શું થયું? મને કહે સાહેબ તમને ટર્મિનેટ કરી નાખા. આ પહેલો શબ્દ એને મને બોલ્યો ટર્મિનેટનો, એ ત્યારે મારા કાને પડ્યો. હું કેમ ટર્મિનેટ? હા એ કહે સાહેબ આ વોટ્સએપમાં એમાં બધા એ કે ઓર્ડર ફરવા માંડ્યો તમારો, તમને નોકરીમાંથી કાઢી નાખાયનો. અરે મેં કીધું હું વાત કરે ઝાડો, આ તો ડેપ્યુટી કલેક્ટરના પ્રમોશનની ફાઇલ હાલતી હતી, નોકરી જવાની ફાઇલ ક્યાં હાલતી હતી? અને આપણે કાંઈક એવું કર્યું હોય તો આપણને ખબર હોય કે ભાઈ તલવાર લટકે છે ગમે ત્યારે, ગળું કપાઈ જાય. આપણે તો કંઈ કર્યું જ નથી, આપણે તો મસ્તીમાં આપણું કામ કરીએ છીએ. એટલે એવા કંઈ ઇસ્યુ નતા, લીગલ કાગળ ઉપર કાંઈ હતું જ નહીં. એમ મોબાઈલથી અહીંયા બરાબર છે, કાગળ ઉપર કાંઈ નહોતું. હવે મેં કીધું તો આ એના માટે જ આવ્યા લાગે ઘેરે. એટલે મેં અહીંયાથી બીજા અમારા જાણકાર જે બધા અમારા કોન્ટેક્ટો પછી નોકરી કર્યો એટલે થઈ ગયો બધા, એટલે મેં એને એક બે સાહેબને ફોન કર્યા. એમ એક સાહેબે મને એમ કીધું, મને કે કામ કરો કે તમે સીધા ગાંધીનગર અમદાવાદ આવી જાવી કે મારી પાસે. એ જે લેટર દેવા એવા જ નહીં, લેતા નહીં. એમ હું ભલે સાહેબ સ્વીકારતા નહીં ટૂંકમાં, તમે ટર્મિનેશન તમને મળ્યો જ નથી ઓર્ડર. એમ તમે તો બહાર છો, એ ભલે ઘેરે બેઠા. અને એ લેટરનો નિયમ હોય મમ્મી પપ્પા ભાઈ બહેન કોઈ ના આપી શકે, કોને લેટર દેવાનો? તમને જ દેવાનો. પણ આ બધા હોશિયાર કેવા કે એને એવો પ્લાન કર્યો હતો કે નોકરીમાંથી કાઢો ને એને બદનામ કરો. એટલે મારા હાથમાં લેટર આવે એ પહેલાં હાડવે ગાંધીનગરથી એને વોટ્સએપમાં વાયરલ કરવા માંડ્યા, એટલે એ પેપર ફૂટી ગયું બરાબર. અને એમાં એવું થયું કારણ કે એ લેટર 12 વાગ્યાનો હતો, વાઈગાતા 2. એ લેટર દેવા માટે જૂનાગઢના પ્રાંતને સોંપવાનું હતું. તો જૂનાગઢના પ્રાંત અધિકારી મારા બેચમેટ મારા ખાસ ભાઈબંધ, એને સ્પષ્ટ કહી દીધું કે હું આવો લેટર દેવા ના જાઉં ચિંતનને બરાબર. પછી તો કે ભાઈ તમારા નાયબ મામલતદારને મોકલો, કે મામલતદારને મોકલો. તો મામલતદાર સાહેબ જે હતા એ મારા જે તે વખતે નાયબ મામલતદાર હતા, એ કે મારા સાહેબને આ લેટર દેવા કેમ જાઓ? તો કે ભાઈ સર્કલને ગયો. સર્કલ કે મારી બેબી કે સાહેબ આગળ ભણતી ને અત્યારે સરકારી નોકરી કરે છે કે મારે કેમ દેવા જાવ લેટર? પછી કે નાયબ મામલતદારને ગયો, એ કે સાહેબ મારો છોકરો કે સાહેબ આગળ ભણે છે અત્યારે, એ કે જય કેરિયરમાં, એ કે તો મારે કેમ દેવા જાવ? પછી કલેક્ટર સાહેબ ખીજાણે કે દેવું હોય દો, બાકી તમારે લેટર કાઢવું કે. ત્યારે એ 2 વાગે અહીંયા લેટર દેવા માટે આવ્યા હતા. પછી મારા ફાધરને મેં ફોન કર્યો. મેં કીધું તો કા એવા છે કે 4 જણા છે કે બેઠા છે કાકી કે તારું કવર આવ્યું છે? કાંઈ વાંધો નહીં મેં કીધું, હું આવું છું પછી વાત કરીએ. ફાધરને મેં કાંઈ ઝટકો આપ્યો નહીં. જોજો એ આવી ઘટના થઈ ત્યારે એકારે તમારા કેવા તો ઘટના બને તો જ ખબર પડે, એનું વર્ણન ના કરી શકું. તમને શું વિચાર આવે? અઘરું છે, બહુ અઘરું છે, અતિશય અઘરું છે. એમાં જ્યારે તમે પ્રોપર કામ કર્યું હોય ને ત્યારે બહુ અઘરું છે બરાબર છે. અને મેં થોડુંક સરદાર બાગે ન્યા જ હું તડકામાં થોડીક વાર ઊભો રહ્યો, જ્યાં અત્યારે આપણું પાંડેજી રેસ્ટોરન્ટ ત્યાં જ. પછી મેં વિચાર કર્યો, મેં કીધું આપણે નોકરીમાં લાગ્યા ત્યારે આપણે વટથી લાગ્યા છીએ, મહેનત આપણે જાતે કરી છે, કોઈને એમ નથી કીધું કે મને આમ પાસ કરાવજે બરાબર. નોકરી આપણે ખુમારીથી કરી છે, તો નોકરી ગઈ છે તો આપણે પીછેહઠ શું કામ કરવી કે હું હુકમ સ્વીકારવા ના જાઉં ને? એ બહાદુર માણસનું કામ નથી. બહાદુર માણસ કોઈ દિવસ ભાગે નહીં. હવે મારે નક્કી કરવાનું કે હું બહાદુર છું ડરપોક છું? જો હું અત્યારે અમદાવાદ ભાગી ગયો તો હું ડરપોક છું, પણ જો હું હામી છાતીએ મારો ઓર્ડર સ્વીકારીશ અને પછી હું ફાઇટ આપીશ તો હું બહાદુર છું. મારે એ મારી જ જાતને સાબિત કરવાનું, મારે કોઈનું પ્રમાણપત્ર લેવાનું નથી. એટલે હું અમદાવાદ જવાને બદલે હું લીવર દઈને ઘેરે ગયો. ઘેરે ગયો, દરવાજાની બહાર બૂટ કાઢ્યા અને મારી પ્લેટ હતી ચિંતન વૈષ્ણવ મામલતદાર ને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ લખેલી, એ નેમ પ્લેટ મેં કાઢી. એ કાઢી અને હું અંદર ગયો અને ફાધરને કીધું કે પપ્પા પ્લેટ છે ને એ સંકેલીને મૂકી દો બરાબર છે.
હવે આપણે આ બાર નહીં લગાડી શકીએ. એને ખબર નથી આ કવરમાં શું જઈ, પણ મને ખબર પડી ગઈ હતી. ભારતબેન ફોન આવ્યો હતો એટલે, અને બીજા ઘણા મને નાયબ મામલતદારો ઘણા ફોન કરતા હતા, ઉપાડતો હતા એટલે વાગે રાખતો હતો. એટલે એ પ્લેટ મેં કીધું રાખો. હવે મેં કીધું પ્લેટ લાગશે ને ત્યારે નાયબ કલેક્ટરની પ્લેટ લાગશે, અત્યારે રાખો. એ જે કાંઈ અમારો ગૌરવપથ કહેવાય છે, ગૌરવપથથી મારા ઘેર આવી શકાય, એ આખો જે રસ્તો છે ને જે 600-700 મીટરનો, એ પસાર કર્યો એટલામાં મેં નક્કી કરી લીધું હતું મારે શું કરવું છે એમ. અને મારા પપ્પા કે છે શું એ કે, મેં કીધું સરકારે મને પ્રેમપત્ર મોકલ્યો. આમાં પ્રેમપત્ર છે, મેં મારી વાઇફને બોલાવીને મેં કીધું આ તારા હસ્તે સ્વીકાર કર, બરાબર, એના હસ્તે મેં સ્વીકાર કરાવ્યો હોય. અને મેં કીધું કે આપણને સરકારે ઉત્કૃષ્ટ નોકરી કરવાનું ઇનામ આપ્યું છે, અને સરકારનું કેવું એમ છે કે તમારી જેવા માણસની અમારે જરૂર નથી, બરાબર, તમે અહીંયા ઇન્ડિયામાં જ ખોટા ભરાઈ ગયા છો, તમે અમેરિકા ને કેનેડા ને ઓસ્ટ્રેલિયા જવાની જરૂર હતી, અહીંયા ખોટા ભરાઈ ગયા છો એટલે તમને નોકરીમાંથી કાઢવામાં આવે છે. મેં કીધું એનો લેટર છે. ગુસ્સો તો આવતો જ હોય, પણ ગુસ્સો આવી રીતે શાબ્દિક કાઢો. ઓલા ચાર જણા બિચારાઓને કાપો તો લોહી ના નીકળે, કારણ કે એને ખબર હતી બધી, બધાએ બધી આપણી કામગીરીથી વાકેફ તો હોય જ, જેવા એવા મારા બોલવાથી નથી થતું કાંઈ, બધાને ખબર જ હોય બધી. એટલે થોડીક વાર તો મારા મમ્મીને કાંઈ ખૂજ પડે નહીં, પપ્પાને કાંઈ કોઈને કાંઈ ખબર જ ના પડે, વાઈફને આમ કાંઈ, એ બધા આખા ચહેરા મોરા એવા. મેં કીધું તમે દુઃખી થવામાં કોઈ, મેં કીધું એ જોઈ લેવું આપણે પછી, અત્યારે મૂકો, અત્યારે હું ચાર મહેમાન આવ્યા છે મેં કીધું, અને ગરમી બહુ છે, લીંબુનું શરબત બનાવો મેં કીધું. લીંબુનું શરબત એ બિચારા કોઈ એ પીવે એમ જ નતા, પણ એને પરાણે લીંબુનું શરબત પીવડાવ્યું, હું પીવો. અને પછી મેં એને કીધું, મને કે સાહેબ કે અમને એવું કીધું હતું કે કદાચ એ અધિકારી થોડાક છે ને એ કંઈ જરાક માથા ભરે છે, એ કંઈ સ્વીકારે નહીં ને એ કે, તો બહાર એ કે ચોંટાડી રોજકામ કરી અને આજુબાજુના પાડોશીના જવાબને નિવેદનને લઈને આવું જોઈએ, એની જરૂર જ ના પડી. મેં કીધું ભાઈ એ જ વાંધો છે કે 8 વર્ષ સરકારમાં નોકરી કરી તો એ મને સાચી રીતે ઓળખી જ ન શકી. અને પછી 1 કલાક સુધી મારા ઘરમાં કોઈ કંઈ બોલ્યું નહીં, 1 કલાક સુધી. મમ્મી રોવે, વાઈફ રોવે, પપ્પા અંદરથી રોવે, બહારથી તો બતાવી શકે નહીં, છોકરાને કંઈ ખબર પડે નહીં. અને હું લાલ ખુરશીને બેઠો હતો. 50 મિનિટ વિચાર્યા પછી મેં ફેસબુક ખોલ્યું, મારો ઓર્ડર એમાં મૂકી દીધો અને મેં લખી નાખ્યું. લખાણ એમાં જે પડ્યું હશે 2 માર્ચ 2019 લખાણ મારા ફેસબુક આઈડીમાં જોઈ લેજો, ત્યારે પેજ નહોતું. નોકરી ગઈ એટલે પેજ બનાવે લાયક ભાઈનો, પછી પેજ બનાવ્યું અને એમાં લખ્યું મેં કે ભાઈ સરકાર આવી રીતે મને ઇનામ આપ્યું છે અને નોકરીમાંથી મને કાઢી મૂક્યો છે, બરાબર છે, હવે જોશું નવું આપણે શું કરીએ. એવું સમથિંગ કંઈક લખ્યું હતું, મને યાદ નથી અત્યારે, પણ મારા પપ્પા કેવું ના કરે ને, મમ્મી કેવું ના કરે ને. મેં કીધું જો આપણને નોકરી મળે છે ને આપણે છે એ ઢંઢેરો પીટીએ છીએ કે હું જીપીએસસી પાસ થયો મને નોકરી મળી, તો વગર વાગે આપણી નોકરી ગઈ છે. કાલ સવારે 12 થી બજારમાંથી કોકને ખબર પડશે ને તો સરકારી અધિકારી નોકરી ગઈ છે એટલે એક જ મુદ્દો આવશે કે કરપ્શનમાં પકડાણો હશે. એના કરતાં હું સામે છાતી ઠોકીને કહું છું કે આ નોકરી ગઈ. એ દિવસ ને આજનો દિવસ મને કોઈથી ક્યાંય નેગેટિવ કોમેન્ટ જ મળી, બરાબર છે. અને હવે જેના કારણે થયું એના કારણે એના માટે જવાબદાર જે કોઈ હોય, પણ એ વખતે જે સત્તા પક્ષ જેની સરકાર હતી એના ચાહકો છે ને એ પૈકીના માણસો છે ને એ એમ કહે કે આ પગલું ખોટું ભર્યું છે આ અધિકારીને નોકરીમાંથી કાઢવાનું, કારણ કે એવી કોઈ ઘટના જ નથી બની. અને વધારે દુઃખ મને એટલા માટે લાગ્યું, હજી વધારે દુઃખ શું કામ લાગ્યું, વારંવાર મેં મારો ઓર્ડર વાંચ્યો એની અંદર એક ડાર્ક અક્ષર કરેલી જે લાઈન છે જેમાં રીઝન લખ્યું છે, એને એવું લખ્યું છે કે તમારી કામગીરી નબળી છે એટલે તમને નોકરીમાંથી કાઢવામાં આવે છે. પછી સમય ગયો થોડોક 2-3 મહિના, મેં કીધું તો કાંઈ નથી કરવું, ફ્રેશ થાય. નોકરીની ઘણી બધી ઓફર આવી ભાઈ, મામલતદારમાંથી તમે નીકળો ને એમાં યંગ હો તમે, 3 વર્ષ નોકરી કરીને નીકળો ને બુઢો થઈ ગયા હો તો એ નોકરીની ઓફર આવે, તો હું તો યંગ હતો, જબરદસ્ત ઓફરો આવી, બ્લેન્ક ચેક સુધીની ઓફરો આવી કે આઈ વોન્ટ ચિંતન વૈષ્ણવ ઇન સુરત, તમે પગાર તમારે લખવાનો, મારી પણ આવી જાવ સાહેબ, ઘણી ઓફર આવી, કારણ કે કામ કરતા બધે ઓળખતા હોય આપણાથી વાકેફ હોય. મેં કીધું આપણે 2-3 મહિના કાંઈ કરવું નથી, પછી વિચારશું શું કરવું એમ.
પણ સતત રાત્રે એક જ વિચાર આવે કે મને નબળી કામગીરી કરી નોકરીમાંથી કાઢ્યો છે, આગળ શું થવાનું છે મને ખબર નથી, પણ વર્ષો વીતી જશે, મારા છોકરાઓ મોટા થશે ને એને કોક એમ કહેશે કે તારો બાપ છે એ સરકારી નોકરીમાં ના આવેલો, એને કામ કરતાં ના આવડું, એની કામગીરી નબળી હતી, ત્યારે મારા છોકરાનું મોરલ ના તૂટવું જોઈએ, મારે એના માટે હું શું કરી શકું. અને પછી એકાએક મને વિચાર આવ્યો કે હું પુસ્તક લખું, કે સરકાર જેને નબળી કામગીરી કહે છે એ નબળી કામગીરી ખરેખર શું છે એ તમે વાંચો ને તમે નક્કી કરો કે શું આ નબળી કામગીરી છે કે નથી. અને એટલે મેં તે જેવું જ પુસ્તક લખ્યું. અને કુદરતી આ યુગ જન્મી ગયો હતો એટલે આપણી પાસે ફોટોગ્રાફ્સ કામગીરીના, ન્યૂઝપેપરના કટિંગ આ બધું હતું, ભેગું કર્યું બધેથી પત્રકારોને ફોન કરીને કે જે ડેટા હોય આપો. આ ઘટના બીની 2019માં, મારે તો 2011થી ડેટા કલેક્ટ કરવાનો હતો, કર્યો અને જે મળ્યું એ હકીકત લક્ષી વાર્તાની જેમ આખું વર્ણન હું તમને બાજુમાં બેસીને વાત કરતો હોય એવી રીતે મેં એ બુક લખી છે. અને છેલ્લે મેં સાબિતીની રૂપે ફોટોગ્રાફ્સ મૂક્યા છે, ન્યૂઝપેપરના કટિંગ મૂક્યા છે, નોકરીમાંથી કાંઈ જોઈ ઓર્ડરે મૂક્યો છે, અને 2-4-5 પ્રશસ્તી પત્રો મળ્યા છે એ લખ્યા છે. મહેસાણાની અંદર મને કલેક્ટર સાહેબે એક પ્રશસ્તી પત્ર આપ્યો હતો, એમાં બધા વખાણ લખ્યા હતા મારા વિલેજ વિઝિટ કાર્યક્રમ માટે, અને નીચે નોંધ મારી હતી કે મહેસાણા જિલ્લાના અન્ય તાલુકા કડી, સતલાસણા, બેચરાજી, ફલાણા ફલાણા ફલાણા, આ તમામ મામલતદારોએ પણ શ્રી વૈષ્ણવની કામગીરીમાંથી નોંધ લઈને આવી કામગીરી પોતાના તાલુકામાં શરૂ કરવી. હવે જ્યારે 2012માં નવો હતો, જ્યારે ખબર નથી પડતી ત્યારે જો મને આવું પ્રશસ્તી પત્ર મળ્યું હોય તો જેમ જેમ હું ઘડાતો ગયો એમ એમ મારી કામગીરીમાં વધારે ડેવલપમેન્ટ કર્યું હોય, અને એમ કહે કે નબળી કામગીરી. સીઆર આઉટસ્ટેન્ડિંગ આવ્યા છે મારા, સીઆર એટલે જે મારા કલેક્ટર સાહેબ લખે એ બધા આઉટસ્ટેન્ડિંગ આવ્યા છે. મેં જ્યાં નોકરી કરી છે હું મારા કલેક્ટર સાહેબનો તો પ્રિય જ હતો, બરોબર છે, એ બાબરા હોય કે ખંભાળિયા હોય કે ગમે એ કામ છે, ભાણવડના મામલતદાર ગાડી નથી પકડી શકતા, ન્યા પથ્થરની ચોરી થાય છે ને એ ખની ચોરી નથી રોકાતી, કરવું શું, વૈષ્ણવને મોકલો ખંભાળિયાથી સ્પેશિયલ મોકલે, કામ ઓલાનું છે, મોકલે કોણ આપણને, કારણ કે ભરોસો છે. મહેસાણાના પ્રાંત અધિકારી એક મહિનો રજા ઉપર ગયા, હું તો સાવ નવો હતો, 2011માં લઈ ગયો 2012, પણ અહીંયા 7 ક્લાસ 1 ઓફિસર હતા ડેપ્યુટી કલેક્ટર કક્ષાના, છતાં ચાર્જ મને આપ્યો હતો કે મહેસાણા મામલતદારને ચાર્જ આપો તો એ કંઈક કામ કાઢશે, કે ઓલા કંઈ કામ નહીં કાઢે, ચાર્જમાં ખાલી કે ટાઈમ બગાડશે. તો પ્રાંત અધિકારી મહેસાણા, કૃષિપંચ મામલતદાર મહેસાણા, કૃષિપંચ વિજાપુર, કૃષિપંચ ઉના, કૃષિપંચ ઊંઝા, હજી એક કૃષિપંચ, કૃષિપંચ વિસનગર, ઓએનજીસી જમીન સંપાદન અધિકારી, બરોબર છે, આ બધા ચાર્જ મારી પાસે હતા અને હું આવનો. અને 2 ચૂંટણી કરી મારી, પહેલી ચૂંટણી, ચૂંટણીની કાંઈ ખબર ના પડે, 2 ચૂંટણી કરી હતી મેં, 25 મહેસાણા અને 23 બેચરાજી, અને 2માંથી જે ધારાસભ્ય ચૂંટણી અને 2 મિનિસ્ટર બીના, એ 2 ચૂંટણી મેં કરી હતી. અને ચૂંટણી એવી રીતે કરી કે ઇલેક્શન કમિશન સુધી નોંધ લેવાની કે આવી ચૂંટણી બધે થવી જોઈએ, શિક્ષકોને કોઈ જાતની સ્ટાફને અગવડ ના પડે, લગ્ન પ્રસંગ હાલતો એવું લાગે, મજા જ આવે. મેં મજા લેતા લેતા કામ કેમ કરવું એનો કન્સેપ્ટ ડેવલપ કર્યો હતો, પણ તંત્રને એની કાંઈ પીડી નથી, એને જેમ હાલે જેમ હાલવા દો. અને એ તેજો જ લેખા પછી મને એમ થયું કે હવે કાંઈ ઘર હલાવવા તો કરવું પડશે ને. પારસભાઈનો તો સહકાર હતો જ, મને કહે સાહેબ પાછા આવતા જ આવી કે જઈ કેરિયરમાં, પણ પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી બાપુ, કારણ કે જે તે વખતે હું બધા વિષય ભણાવતો હતો, પછી 8 વર્ષની નોકરી કરી પછી તો ઘણું બાષ્પીભવન થઈ ગયું હોય, બરોબર છે, તો બધા વિષય ઉપર જે મારું પ્રભુત્વ હતું એ પછી નહોતું રહ્યું 8 વર્ષ પછી, એટલે એ આખી વસ્તુ અલગ હતી, એટલે એ મારા માટે દરવાજો આમ જોવો તો બંધ થઈ ગયો હતો. એટલે પછી મેં ખાણીપીણીનો ધંધો શરૂ કરવાનું વિચાર્યું, નોકરીનો અનુભવ છે એને કામે લગાડ્યો, અને અમારા એક મિત્ર છે હેમંતભાઈ પાંડે એની યારે ચર્ચાઓ કરી, વાતચીત કરીને અમે એક ઓછા રોકાણે, કારણ કે રિસ્ક હતું અને એવી કોઈ બાપ દાદા મૂડી નથી એની પાસે કે અમે પૈસા વાપરી શકીએ, આપણે એવું ભેગું નહોતું કર્યું, એટલે નાને પાયે અમે એક નાનકડી દુકાનમાં પાર્સલ પોઈન્ટ શરૂ કર્યો કે જ્યાં બેસવાની જગ્યા ના હોય, ખાલી રસોઈ બને તમારે લઈ જવાની, અમે તમને આપી દઈએ. અત્યારે જામનગરમાં છે જ મારો પાર્સલ પોઈન્ટ, આપણે બજરંગ ઢોસાવાળી લાઈન, બજરંગ ઢોસાવાળી લાઈનમાં પટેલ કોલોની, મેં ફ્રેન્ચાઇઝી આપેલી છે પાંડેજી, કેમિકલ ફ્રી ફૂડનો કન્સેપ્ટનું લઈ આવ્યું, અને કેમિકલ ફ્રી ફૂડ કારણ કે એમાં આપણે તો નીતિમત્તાથી કામ કરવું હતું, ખબર પડી કે આમાં તો કલર નાખે છે અને આજીનો મોટો નાખે છે અને આ તો લોકોની હેલ્થને નુકસાન કરે છે, તો એના વગર શું થઈ શકે, એના પ્રયોગો કર્યા અને અમે એ પાર્સલ પોઈન્ટ બનાવ્યું.
અને 15 દિવસની અંદર એ કન્સેપ્ટ જૂનાગઢની પબ્લિકના મગજમાં ઉતરી ગયો. એમાં એક બે પત્રકાર ઉપયોગીથી આવીને વિડીયો લઈ ગયા કે એક ટાઈમના સિંઘમ મામલતદાર એમ કે હવે રસોઈ કરે છે, એનોય ફાયદો થયો. અને એટલું જબરદસ્ત અમારું ઉપડી ગયું કે પછી મેં થોડોક લાંબો વિચાર કર્યો. મેં કીધું હવે આની ફ્રેન્ચાઇઝી દઈએ, કારણ કે આ મોડેલ આપણને જ ખબર છે, કેમિકલ વગર કેમ બનાવવી બીજા કોઈને ખબર નથી. તેની ફ્રેન્ચાઇઝી આપીએ અને પછી ફ્રેન્ચાઇઝી આપવાની શરૂ કરી. આજે 3.5-4 વર્ષ છે એ ઘટનાને, અત્યારે આપણી 18 ફ્રેન્ચાઇઝી છે ગુજરાતમાં. ગુજરાત, અમદાવાદ, રાજકોટ, જામનગર, 18 ફ્રેન્ચાઇઝી છે. અને પછી ધીમે ધીમે એમાંય રસ પડ્યો, લેખનમાંય રસ પડ્યો. કોરોના આવ્યો એટલે લક્ષ્યવેદ નામનું પુસ્તક લખ્યું, લક્ષ્યવેદ ભાગ 1, 2, 3. પછી PhD મારું ચાલુ હતું આ ગાળામાં, મને ડાંગ મૂક્યો હતો 2014માં. એટલે મેં કીધું ભાઈ નવરાશિયત કા કરીએ, એટલે મેં PhD એન્ટ્રન્સ આપી હતી, પ્રપોઝલ મૂકી હતી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પસંદ થઈ ગઈ. એટલે 5 વર્ષથી મારું PhD ચાલુ હતું અને એ મારું નોકરીમાંથી મને છૂટો કર્યો 2 માર્ચે, અને 19 માર્ચે મને PhD ડિગ્રી મળી. એટલે હું પછી ચિંતન વિષ્ણુમાંથી ડૉક્ટર ચિંતન વિષ્ણુ થઈ ગયો. પછી એ ઘણી ઓફર આવી, પણ મારે નોકરી નથી કરવી, બંધનમાં નહોતું રહેવું, મારે મારું કામ કરવું હતું, બરાબર છે. એટલે પછી મેં લાંબુ વિચાર્યું, હાઈકોર્ટમાં ગયો હતો, એ તો ચાલુ જ હતું બધું, તાત્કાલિક હાઈકોર્ટમાં તો હું ગયો હતો, મારો કેસ ફાઇલ કર્યો હતો. અને આ રેસ્ટોરન્ટની ફ્રેન્ચાઇઝી આપીને પછી એક ધંધામાંથી બીજો ધંધો, પછી હવે આઈસ્ક્રીમના ધંધા ઉપર આવ્યા છે, પાંડેજી કુલ. પછી બજરંગ સિક્યોરિટી સર્વિસ છે એ અમે શરૂ કરી છે, બજરંગ સિક્યોરિટી, બરાબર, ગાર્ડ પૂરા પાડે. ઉકેલ નામનું એક કાર્યાલય હલાવું છું કે લોકોને કોઈ પણ મુશ્કેલી હોય સરકારી કચેરીની ગમે પ્રકારની, મારી પાસે આવવાનું, એક પણ રૂપિયો લીધા વગર વિના મૂલ્ય હું એને થાય એટલી મદદ કરું, જેથી કરીને મારું નોલેજ એ કટાય નહીં, મને ફાયદો થાય. બાકી ફરી પાછા 5 વર્ષે એમને એમ કે આવો બે જાઓ, તો ઓલા જામનગરમાં તો એવી પરિસ્થિતિ થાય, બધું ભૂલી ગયા હોય, પાછું નાય મામલતદારને કહેવું પડે તમે મારા ગુરુ શીખવાનો. હવે એ ગુંડા લાગીએ, હવે સાહેબ 8-5-13 વર્ષ એમ કહો તમે મારા ગુરુ, સમજાણું. એટલે હજી એક બે વસ્તુ કરતો હોય છું, મને યાદ નથી. આ ક્રિકેટ એકેડમી ખોલી છે, મૌલિક ક્રિકેટ એકેડમી, પણ એ નહીં નફા નહીં નુકસાન બિઝનેસ એંગલથી નહીં, મારે કસરત થાય, છોકરાઓને તૈયાર કરીએ સવાર સાંજ, એટલે આવી બધી પ્રવૃત્તિઓ અત્યારે કરીએ છીએ. મેઇન અત્યારે આર્થિક ઉપાર્જન માટેનું અમારું છે એ પાંડેજી છે, બાકી શોખથી કરીએ છીએ, આપણું ઘર આવેલું જાય છે એની અંદર. હવે મારી પાસે ઘણા પ્રશ્નો છે, પણ તમારામાંથી કોઈને 2-5 લોકોને કંઈ સરને પૂછવું હોય, આમ તો સર લગભગ આપણે બધું ખોલી લીધું છે. જો હું મારી બુક લઈ આવ્યો છું, ગાડી પડી જોઈ, કોઈ છોકરાને બુક જોતી હોય, બુક બી આપ, હું તમને બુકનો નંબર, પારસભાઈનો નંબર શેર કરીશ. સાહેબ હજી થોડુંક હજી હું કહી દઉં, સાહેબ અને આ પારસભાઈ પાછળ ઊભા છે, પારસભાઈ સંઘવી, એ જય કરિયર એકેડમી ચલાવે છે જૂનાગઢમાં. અને મેં કદાચ કીધું શરૂઆતમાં કે જ્યારે બહુ મોટા મોટા પ્લેયર જે અત્યારે ગણાય છે એનો જન્મ નથી થયો ત્યારના એકેડમી ચલાવે છે. અને મેં કીધું કે હું અને સાહેબ ત્યારની ઓળખાણ છે, જ્યારે હું તૈયારી કરતો ને ત્યારે હું સાહેબ પાસે જતો. હમણાં જ વાત નીકળી કે ફોટામાં તમે નીકળ્યા, એ સાહેબ ફિઝિકલની પ્રેક્ટિસ કરાવતા જૂનાગઢમાં, તો 2011-12નો ફોટો છે, તો 2011-12 કે તમે તમારો ફોટો નીકળ્યો. અમે વિચારી કે દીક્ષિતભાઈ ક્યાં કે દીધું, દીક્ષિતભાઈ જેવા લાગે છે, આ કે લાગે છે, મેં હું જ હતો. પણ સાહેબને યાદ નથી, પણ મેં કીધું સાહેબમાં આવું છે અને એનું એક જ હોય, આવી જ જાઓ, આવી જ જાઓ. અને મને હજી યાદ છે PSIનું સાહેબ મારું રનિંગ હતું અમદાવાદ, અને હું 32 સેકન્ડ માટે રહી ગયો હતો 5 કિલોમીટરમાં. હવે સાહેબે કીધું, સાહેબને તો ખબર છે એમની નોકરી ગઈ છે એટલે એમ ખબર કેવી વીતી હોય, અને એમ તમે મહેનત કરતા રિઝલ્ટ ફેલ થાય કેવું લાગે. તો હું 32 સેકન્ડ માટે શાહીબાગમાં મારું ગાઉન હતું હું રહી ગયો દોડવામાં, 32 સેકન્ડ વધી ગઈ 5 કિલોમીટરમાં. તો મેં સીધો પહેલાં સાહેબને ફોન કર્યો, સાહેબ મારું આવું થયું. મને હજી યાદ છે સાહેબે લગભગ 5 કે 7 મિનિટ મારી વાત કરી, અને એ લગભગ બાથરૂમમાં હતા, નાતા નાતા બહાર નીકળ્યા, અને મને 7 મિનિટ હૈયારી આપી કે ચિંતા નહીં કરવાની, તે રહ્યા ઈમન તે રહ્યા કહેતા, તેરે ચિંતા નહીં કરવાની, આ લોકોની સિસ્ટમ છે ને થોડી ઓલી છે, પણ તું ટેન્શન ન લે, આગળ આપણે કરશું, હમણાં ભરતી આવશે. હિંમત નહીં હારતો તું, મૂંઝાતો નહીં. તો એને ખબર એનો કે સામે કોણ છોકરો છે, ક્યાંનો છે, પણ હિંમત આપ્યા રાખે. એટલે બહુ પહેલેથી જ એનું એ છે કે ભાઈ કોઈ યુવા છે ખાસ કરીને, એટલે આ જે પુસ્તકો લખ્યા છે ને એમાં જે લક્ષ્યવેદ છે ને એમાં સ્ટોરી છે, એમાં એવા છોકરાઓની સ્ટોરી છે જે સાવ ગરીબ મા બાપના હોય બિચારા, ભણી શકતા ન અને જે સફળતા મેળવી હોય એવાની આખી, એટલે એના ભાગ ઘણા બધા છે ને એમાં, તો હજી બનાવે એટલા બની શકે એમ છે. તેજોવેદ છે એની સ્ટોરી છે, ઇટ્સ અ કાઇન્ડ ઓફ ઓટોબાયોગ્રાફી કહી શકાય, અને એ તો તમારે વાંચવી જ જોઈએ. સાહેબનું પેજ છે ચિંતન વૈષ્ણવ, એ ખાસ ફોલો કરજો. ક્યારેક ક્યારેક રમૂજ રમૂજમાં એવી મસ્ત કોમેન્ટ કરે, અડધા સમજે અડધા વિચારતો કે હું લેખું છે, પણ બહુ મજા આવે. કોવિડમાં મેં બહુ વાંચીને બહુ આનંદ લીધો, ભરપૂર આનંદ લીધો.
પણ અમુક કોમેન્ટ એવી હોય ને કે એ પોતે જ લખે કે હવે આ મારી કોમેન્ટમાં બિચારા કોઈ આમાં અડધા કોમેન્ટે નહીં કરી શકે, કેમ કે બીતા હોય, કેમ કે આનું પેજ તો કેટલાય ફોલો કરતા હોય. અને જો તમે સરકારી કર્મચારી હોય અને તમે એમ લખો વાહ સાહેબ વાહ, તો સાંજે તમને ફોન આવે બહુ વાનો દીકરો થઈ ગયો છે. સરકારી માણસો કોમેન્ટ કરતા સરકારી, એટલે સાહેબ સાહેબ ઘણી વાર એવું લખે કે આજની મારી આ પોસ્ટમાં સરકારી માણસો બહુ કંઈ રિએક્શન આપતા નહીં, પણ જે એની તમે ખાલી એનું ફેસબુક વિઝિટ કરી લેશો ને તો તમને ખબર પડશે કે આ કોણ છે, નિડરતા કેટલી છે. નિડરતા એમનામ ના આવે, નિડરતા તમે અંદરથી પ્યોર હોય તો જ આવે. એટલે મને બહુ ગમે છે. અને મારી તો બહુ ઓનેસ્ટલી કહું તો સાહેબ મારે બહુ પહેલાંની ઈચ્છા હતી કે મારે સાહેબ ટાઉન હોલમાં પ્રોગ્રામ કરવો છે તમારો અને મારા ભાઈનો, મારા ભાઈ જે હિતેશભાઈ જોશી છે, બેન બોલાવાનો હિતેશભાઈ સાહેબ જે અત્યારે ડીસી છે પ્રાંત અધિકારી આપણે વડોદરામાં સાવલીમાં, એણે મને કીધું હતું કે તું ખાસ કહેજે જ્યારે તમે, આ બહુ પહેલાંની વાત છે કે એણે જે ચૂંટણી તાપી વ્યારામાં કરીને, એ તાપી વ્યારા પ્રાંતમાં હતા એ સાહેબ, આ તો મને ફોન આવ્યો હતો એ જોશીભાઈ ને, એ યંગ જ છે, યંગ છે એકદમ સાહેબ, આખું સાહેબ ડિટ્ટો મોડલ કે મેં એનું કોપી કર્યું. મારા પ્રાંત સાહેબ છે એ એમના પ્રાંત હતા એ વખતે. અચ્છા હા, રાજપૂત સાહેબ. હા તો, અને એણે જ ભલામણ કરી હતી કે તું આના વિડીયો જો, આ માણસ જે ચૂંટણી કામ કર્યું ને એવું કરો, કે મેં એવું કહ્યું હતું એટલે કે તું એને મળ ત્યારે કહેજે, લગભગ તમારી જોડે વાતે થઈ હશે. હા એકવાર તમારો 100 નો ક્લાસ હશે હું ત્યારે પાછો આવીશ, આપણે સાહેબ ને લેવા. કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો, આ તો અત્યારે ચાન્સ છે પૂછવા. જો ભરતભાઈ ઓલી બુક નીચે પડી જ ને લઈ લ્યો, કોઈને જોતી હોય. તો બાકી તો એમના પુસ્તકો એમના સાહેબને ફેસબુકમાં કોન્ટેક્ટ કરશો, એના મોબાઈલ નંબર ત્યાંથી મળી જશે સાહેબના, તમે એની ટાઈમ એને ફોન કરશો તો જવાબ આપશે, મેસેજ કરશો તો એની અનુકૂળતા હે. પારસભાઈનો નંબર બી હું શેર કરીશ બધાને. અને જુનાગઢ જાઓ તો એમની જય કરિયર એકેડમીની વિઝિટ કરજો, એકવાર મળજો. બે અલગ અલગ જગ્યાએ બ્રાન્ચ છે, મોતીબાગમાં બી છે અને એક બીજી કહેશે મેઇન આપણી સરદારબાગ, મેઇન સરદારબાગ અને મોતીબાગ પાસે બી હમણાં કરી છે. તો બેનાને મદદમાં લઈ જાજો. તો વિશેષ તો હવે તમારે કંઈ આ લોકોને છેલ્લો મેસેજ આપવો હોય, આ લોકો બધા તૈયારી કરવાવાળા છે, તમારા તરફથી કોઈ લાસ્ટ મેસેજ આપી દો એમને. તમારે કંઈ પ્રશ્ન હોય તો પૂછો, શરમાતા નહીં, પૂરું થાય પછી મને ઘેરો ઘાલતા નહીં, કારણ કે હું સીધો ભાગવાનો છું. એટલે કાંઈ પ્રશ્ન હોય તમને કાંઈ, હા એ વાત સાચી છે, કારણ કે પ્રશ્ન તો દરેકના મગજમાં હશે જ ને, પ્રશ્ન હોવો જ જોઈએ. પ્રશ્ન ના થાય તો ધેટ મીન્સ કે અહીંયા લોક છે, પ્રશ્ન બધી વસ્તુને થવો જોઈએ. કાંઈ હોય તો પૂછી લેજો, શરમાતા નહીં. પૂછો પૂછો, તમે એ બીજા માટે સિંગમ છે, તમારા માટે નહીં પૂછો. કોઈ માટે કાંઈ નથી, આપણે તમારા પૈકીના છીએ. આમ જ બેસતા હતા એકવાર, ખાલી મોઢું ફેર્યું નામ બેસી ગયા છે. અને મેં ઓલા ડીસીને જે વાત કરી હતી તમારી યાદ રાખવાની, તમારા મારામાં ફેર હું છે ઉંમર, હું તમારાથી પહેલો લાગી ગયો, તમે હવે લાગશો, બાકી એવું કંઈ હોતું નથી. અને એ તો અધિકારી નાન તેની બધું તમે બહારથી જુઓ એટલે એમ લાગે, બાકી મારી જેમ જ્યારે અંદર આવશો ને ત્યારે તમને બે પ્રકારે મોટિવેશન મળે. હું હંમેશા કહું, એક તો તમે કોઈક સારા અધિકારીને જુઓ જેની પર્સનાલિટી સારી હોય છે, સારું કામ કરતો હોય તો તમને એમ થશે કે ભાઈ મારે આમની જેવું બનવું છે. અને બીજી રીતે મોટિવેશન મળશે, તમે એવા માણસોને જોશો ને એવા લોકોને સરકારી અધિકારીને એવા હોદ્દા ઉપર પહોંચેલા જોશો કે તમને એમ થશે કે આવા આવા અહીંયા પહોંચી ગયા છે તો હું તો પહોંચી શકું. બરાબર એવું છે. કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી લ્યો. યસ હા બોલો બોલો. સર મારો ગિરગઢડા તાલુકો છે, નોન ક્રિમિનલના લીધે મારે એક વર્ષનો ડ્રોપ એક ગયો હતો, 7 દિવસે આવ્યો મામલતદારમાં નોન ક્રિમિનલ. અને એવા ઘણા વિદ્યાર્થીનો એવો છે કે નોન ક્રિમિનલ 7 દિવસે આવે ને એક વર્ષનો ડ્રોપ થતો હોય. એક વાર ખાલી મળીને રજૂઆત કરજો, એક જ વાર જઈને રાવલ સાહેબ ને રજૂઆત કરજો, પ્રાંત અધિકારી છે ને બહુ સારા ને ઉમદા વ્યક્તિ છે, એને ખબર પડશે ખાલી, એટલે એ પ્રશ્ન હલ કરી દેશે. બાકી આ જે સુવિધાઓ છે ને બધી જે બરોબર જનસેવા કેન્દ્રની એટીવિટીની, એને નામ આપે છે સિંગલ વિન્ડો સિસ્ટમ. અને એ કોઈ પણ સંજોગોમાં 48 કલાકમાં આપવાનું જોઈએ. તમારે જે પ્રશ્ન જેવા પ્રશ્ન ઘણી વાર આવે છે, આપે નહીં જવાબે ના દે, રાખી મૂક્યા,
ભાઈ તમે આપી શકતા હો તો આપી દો, ના આપી શકતા હો તો રિજેક્ટ કરીને આપી દો, તો અમે અપીલમાં જઈએ. પનીર મૂકી રાખે એટલે એ પબ્લિક જાગૃત થાય તો એ સાત દિને બે દિવસ ઉપર આવી જાય, અને અધિકારીમાં સારો આવી ગયો તો બે દિને એક દિમે આવી જાય. અને મારી વાત એમાં પાછો કરું તો હું તો કોકને ઇમરજન્સી હોય તો હું તો ઊભો ઊભે સહી કરી દેતો, એમાં બે જ મિનિટ લાગવાની છે જોવા માટે, ચેક કરવાની અંદર. ઘણા એવો હોય કે ઊભો ઊભો જ આવે, અને એમાં એનું એવા કોઈ એને ઠપકો આપું કે તમે કેમ છેલ્લે છેલ્લે જાય ગયા, તમને ખબર નથી પડતી કે ગઢાવી નાખવું જોઈએ. હાલો વાંધો નહીં, બરોબર લાવો જોઈ લઈએ, થતું હોય કરી દઈએ સહી ઊભા ઊભું, અને અડધી કલાકમાં કામ થઈ જાય. પણ એ અધિકારી ઉપર આધારિત છે, અને એ જ વસ્તુ એવી છે કે તમારી જેવા નવયુવાનો આ સિસ્ટમમાં આવશે તો સુધારો કરી શકશે. તમે પાસ છે ને તમે ગીરગઢડા મામલતદાર બનશો તો કેટલા દિવસે દાખલો આવવા માંડશે, ભાઈ સુધારો આપણે કરવાનો છે, બરાબર. બાકી આરટીઆઈ એક્ટિવિસ્ટ બનવાથી કે અરજી માસ્ટર બનવાથી કે એનાથી એનો લાંબા ટાઈમનો નિવેડો નથી આવતો, એ તત્કાલીન નિવેડો આવે. બધે પ્રશ્ન છે, અમે જૂનાગઢમાં પ્રશ્ન છે, લાંબી લાંબી લાઈનો લાગ્યા. મેં એક સિમ્પલ કન્સેપ્ટ આપ્યો હતો કે ભાઈ જાતિનો દાખલો તમારે દેવાનો છે. તમે સ્કૂલમાં નોકરી કરી તમને ખબર છે એલસી કોણ કાઢે, પ્રિન્સિપલ, તમે જ કાઢો. જાતિ કેમાં લખી છે, ચેરમેન એલસીમાં તમારા, બરોબર છે. તો જાતિનો જે દાખલો કે જાતિનું પ્રમાણપત્ર આપે છે એનો મેઇન આધાર શું છે, એલસી. તો તમે એલન એડમિશન લેવા માટે બધા ડોક્યુમેન્ટ ને કાગળી આપો છો, પછી ઓલો મામલતદાર ઓફિસ આવે ને લાઈનમાં ઉભો રહે ને ફોટા પડાવે ને પછી તમે એને સહી કરીને આપો છો, એના કરતા યાર સ્કૂલમાં જ્યારે છોકરો દસમું કે બારમું પાસ કરે છે એ જ્યારે ત્યારે એની સીધી યાદી મંગાવી લ્યો, નીચે પ્રિન્સિપાલની સહી સિક્કાવો એટલે ઓથેન્ટિક ડોક્યુમેન્ટ થઈ ગયું, બરોબર છે. અને પાસપોર્ટ ફોટા બધાને લઈ લ્યો, અને બધાના તમે જે જાતિના પ્રમાણપત્ર જે કંઈ કાઢવાના છે એ જ્યારે તમારો ફ્રી ટાઈમ છે ત્યારે બેસીને કાઢી લ્યો, સહી કરીને સ્કૂલે આપી દો, સ્કૂલે બધાને આપી દે, કોઈ લાઈનમાં જ નહીં ઉભાનું. સિમ્પલ ફંડ એન્ડ ફોર્મ્યુલા છે ને, પણ અઠાગર એવો રાખે કે ભાઈ તમે રૂબરૂ હાજર હોવા જોઈએ ફોટો પડાવવા માટે. હાજી જો એમાં એવું છે, હું તમને ઇન્ટરપ્ટ કરું છું, આપણો હેતુ છે ને ફરી જાય છે, એટલે એનો જવાબ હું તમને આપી શકું, એના માટે ઉકેલ કાર્યાલય લાવું છું. આપણો હેતુ શું છે અત્યારે, આપણો એક્ઝામ પાસ કરવાનો, અધિકારી બનવાનો, સરકારી નોકરી મેળવવાનો, આપણો એ હેતુ છે, બરોબર છે. બાકી આરટીઆઈનો કાયદો હોય છે, ભલે એને નબળો બનાવવાનો પ્રયત્ન ચાલુ છે, 30 દિવસમાં જવાબ આપવો પડે, અપીલમાં જઈ શકો, એનાથી ઉપલી અપીલમાં તમે જઈ શકો, હવે તમારે ધક્કો નથી ખાવો પડતો, હવે તમે લાઈવ તમે ગાંધીનગરથી કરી શકો છો, એ બધું થઈ શકે છે. પણ એ આપણો છેલ્લે છેલ્લે પૂર્ણાહુતિ નારે આપણો વિષય કેવો થઈ જશે, એટલે આપણે એ વિષય અત્યારે પેલો રાખીએ. તમને અભ્યાસ લક્ષી કઈ પણ મૂંઝવણ કે પ્રશ્ન હોય બોલો, બાકી પછી આપણે છૂટા પડીએ. સર, એક સમયે તમે તૈયારી કરતા નવદર્શમાં, એક અત્યારે અમે તૈયારી કરીએ, તો શું ચેન્જીસ છે અત્યારના છોકરાઓમાં તૈયારી, એટલે કે કઈ જરૂર છે? બધા પક્ષે ચેન્જીસ છે. અભ્યાસક્રમમાં સૌથી મોટો ચેન્જીસ છે. એ વખતે અભ્યાસક્રમ અત્યારની સરખામણીમાં સહેલો હતો, કોઈ પણ પરીક્ષા લઈ લ્યો. હવે લેવલ કેવું થઈ ગયું છે, અપ થઈ ગયું. એના પાછળ બીજા કારણો છે. એ વખતે મટીરિયલના નામે મીંડું હતું, અને અત્યારે કેટ કેટલાય પ્રકાશનો નીકળી પડ્યા છે જેનું જિંદગીમાં નામ ના સાંભળ્યું એવી એ બુક તમને બુક સ્ટોરમાં જોવા મળે. એટલે એ વખતે તો કાંઈ મળતું નહોતું, એટલે સહેલું હતું બધું. મટીરિયલ કોણે બનાવવાનું હતું, જાતે બનાવવાનું હતું, અને જાતે મટીરિયલ બનાવો ને બાપુ એટલે પાસ થવાની શક્યતા સૌથી વધારે. તમારા કિસ્સામાં શું થઈ ગયું છે કે એટલા બધા પુસ્તકો મળે છે કે તમે અલગ અલગ પ્રકાશનના પુસ્તક લઈ લ્યો છો અને એમાંથી વાંચો છો, જાતે કંઈ બનાવતા નથી, એટલે પાસ થવાની શક્યતા કેવી થઈ જાય છે ઓછી. બીજું, એ ધંધો કરે છે બધાએ, મારું પુસ્તક વેચાય તો મને એટલા રૂપિયા મળે, એટલું કમિશન મળે છે. એના કન્ટેન્ટ ઉપર તમે ભરોસો કેમ કરી શકો, ગમે એ પુસ્તક બજારમાંથી લેવાય નહીં. થાય છે એવું કે વિદ્યાર્થી ગમે એ પુસ્તક બજારમાં લઈ લે છે, અથવા તો એ ખોટી જાહેરાતમાં દોરવાઈ જાય છે, અમારું આટલું મટીરિયલ, અમારી આટલી બ્રાન્ચ, અમારા ફેકલ્ટી તો કે બહારથી આવે છે, બરોબર. આવી બધી જાહેરાતો કરે છોકરાઓને ક્ષેત્રે, ફલાણી સ્કીમ એમ કે પાસ થાવ તો જ ફી ભરવાની, આવી ભ્રામક, આ ભ્રામક વાતો કરે ને એમાં તો પડાય જ નહીં.
એટલે આવા લોકોએ વિદ્યાર્થીઓની કારકિર્દીની પથારી ફેરવી નાખી છે. પરિણામે ખોટું સાહિત્ય આવી જાય, ખોટા માણસોની ભેગા ભેરવાઈ જાય, એટલે એની કારકિર્દી આડેપાટે ચડી ગઈ, એના કિંમતી વર્ષો બગડ્યા. આ ના થવું જોઈએ. આ અત્યારે બીજું, વિદ્યાર્થીની અંદર આત્મવિશ્વાસ ઓછો થઈ ગયો છે. હું જીપીએસસીની તૈયારી કરતો જ્યારે, ત્યારે એક જ ટાર્ગેટ હતો, મોબાઈલની અંદર મારા મમ્મી પપ્પા ચાર ભાઈબંધ, છ જણા સિવાયના કોઈના ફોન લાગે જ નહીં, એમાં બધું બ્લોક, કોઈ ઉપયોગ નહીં બીજો મોબાઈલની અંદર. આપણું ફોકસ, આપણો અભ્યાસ, સૌથી જૂની પદ્ધતિ, ભલે અત્યારે ઓનલાઈન ફલક છે, એ સાહેબે ચાલુ કર્યું છે, અમે ભવિષ્યમાં ચાલુ કરશું, બરાબર છે, પણ એકચ્યુઅલી જે ઓફલાઈન ટીચિંગ જે છે ને, મેડમ છે એનો જે વિષય છે, ઇંગ્લિશ વિષય છે, મારે ભણવું હોય તો એની બાજુમાં બેસાડીને મને એ ભણાવે અને મને બે પ્રશ્નો હોય તો હું પૂછું, એના જેવી ઉત્તમ પદ્ધતિ બીજી એકેય છે નહીં, બરાબર છે. એટલે એ પદ્ધતિ અત્યારે ધીમે ધીમે ઓછી થતી જાય છે. લખવાની ટેવ સાવ ઓછી થઈ ગઈ છે. એ વખતે મેં લખી લખીને તૈયારી કરતા હતા. મારું જિયોગ્રાફીનું મટીરિયલ મેં બનાવ્યું હતું ને, પોલિટિકલ સાયન્સનું, મારું જિયોગ્રાફીનું મટીરિયલ જીપીએસસીની જિયોગ્રાફીની બુક લખનાર જસાણી સાહેબ કેટલી વાર માગતા હતા કે બેટા મને જમા કરાવી જાય, બીજાને કામ લાગશે. મેં એવું મટીરિયલ બનાવ્યું હતું ટકોરા બંધ, એટલે જ હું જિયોગ્રાફીમાં ટોપ 10 હતો મારી જીપીએસસી વખતે. બાકી જિયોગ્રાફીનું પેપર અમારા વખતે એવું નીકળ્યું હતું કે ગુજરાત સમાચારમાં બીજા દિવસે પ્રેસ નોટ આવી હતી કે સિવિલ સર્વિસમાં ના હોય ને એવું અઘરું પેપર, બહારનું પૂછાણું, કાંઈ બહારનું હતું નહીં, તમારી મહેનત ઓછી હતી જેને ઓછા માર્ક આવ્યા એના. પણ આ બધી વસ્તુ અત્યારે ખૂટે છે, કોન્ફિડન્સ ખૂટે છે. એક જ ફોકસ ચાલવાનું, પાસ હું ના થાય, ઓપન કેટેગરીમાં હોય છે, ઓપન કેટેગરીમાં એ શું કહે, હું તો ઓપનમાં છું, અમારી તો એટલી સીટ છે. ઓબીસીમાં હોય કે મારી તો એટલી સીટ છે, એસસીમાં હોય એસસીની સીટ જોઈએ, મારી તો એટલી જ છે, એવું નથી ભાઈ. કોન્સ્ટેબલની ભરતી બેન બહાર પડે ને 8000 ભરતી હોય, ભલેમાં અલગ અલગ એને સ્લેબ આપ્યા છે, ભાગ પાડેલા છે, કેટલી ભરતી હશે એમાં, કેટલી ભરતી માનો તમે? હું એમ માનું છું કે એક જ જગ્યા છે, કેટલી એ આપણે લેવાની છે ગમે તે. મ્યુઝિકલ ચેર રમીએ આપણે, મ્યુઝિકલ ચેરની અંદર એક જ ખુરશી છે, બાકીની ખુરશી આમ ગોઠવેલી, એક જ ખુરશી હોય છે જેમ બેસવાનું છે, અને દોડવાવાળા 10 છે, અને ખંજરી ચાલુ થઈ તો 10 જે માણસ જીતવા માટે જ રમતો હશે ને કે આ ખુરશીમાં હું જ બેસવાનો છે, એની એ ખુરશીમાં બેસવાની જીતવાની શક્યતા સૌથી વધારે છે. સંભાવનાના દાખલા જો ગણતા હોય ભાઈ, ના તમને ખબર હોય, પ્રોબેબિલિટી અને પોસિબિલિટી, બરાબર છે. એક મેચ રમો છો ક્રિકેટનો, એમાં ટોસ થાય ને જ્યારે, એકચ્યુઅલી ત્યારે જ નક્કી થઈ જાય છે કોણ હારશે ને કોણ જીતશે, એના જુસ્સા ઉપરથી. ધારો કે મારે બેટિંગ લેવી છે, પણ હું ટોસ હાર્યો અને બેટિંગ સામેની ટીમે લીધી, અને મને એમ થયું કે અરે યાર આ વિકેટ ઉપર અત્યારે બેટિંગ કરવી અઘરી છે, આમ જેમ તો રન જ નહીં થાય, કે આમાં બોલિંગ કરવી, કોન્ફિડન્સ ભાઈ, ટોસ ઉછળ ને તારે બેટિંગ બોલિંગ જે લેવું એ લે, મેચ હું જ જીતવાનો છે. એ આત્મવિશ્વાસ જે છે ને, એવો આત્મવિશ્વાસ અભ્યાસમાં, અને એક ધારું ફોકસ ભાઈ, છોકરાઓનું ધ્યાન ભટકી જાય છે. આપણી ઉંમર છે, તમે બધા યંગ છો, બરાબર છે, યંગ લાઈફ છે, કેટલા એના મેરેજ છે હજી નહીં થયા હોય, બરાબર છે, બહેનો ભાઈઓના બધાના અમુક ઉંમરની અંદર છે, એ આપણને એ વિજાતી આકર્ષણ થતું હોય, બરાબર છે, આ સ્પષ્ટ જ વાત કરું છું. અને એ જ ઉંમર છે એ કારકિર્દી ઘડતરની છે. તમારે નક્કી કરવું પડશે મારે શું કરવું છે, બધી દિશામાં ઘોડા દોડાવશો તો નહીં મેળાવે, એક જ ફોકસ, મારે શું કરવું છે, બેનું એક જ નક્કી કરવાનું, મારે મેરેજ કરી અને મારે મારો ઘર સંસાર હલાવવો છે કે મારે મારી કારકિર્દી બનાવવી છે. ભાઈઓએ જોવાનું છે કે મારે સારી સુંદર કન્યા છે એ પસંદ કરીને અત્યારે છે એ, મારે એ દિશામાં જવું છે કે મારે મારી કારકિર્દી બનાવવી છે, ધેટ્સ ઓલ. શું નક્કી કરવું એ તમારે જોવાનું છે. મેં મારા વખતે નક્કી કર્યું હતું કારકિર્દી, DYSP, નીંદર આવે જ નહીં, અને જો નીંદર ભૂલે ચૂકે આવી તો એમાં લાલ લાઇટ ફરતી હોય ને તમે યુનિફોર્મ પહેરીને ગાડીમાં બેઠા છો ને ઉતરો છો, નહીં જ દેખાય તો જ પાસ થાવ. આમાં તમે કોકને વાત કરો ને કોક તમારી ઉપર હસે કારવે, જેને જે કરવું એ કરે, એનાથી કાંઈ લાગતું ઓળખતું નથી. હું તૈયારી કરતો તો આ 16 સરકારી નોકરી મને મળી, મેં ના લીધી, મૂકી દીધી, તો ઘણા લોકો આપણને ગાંડા ગણતા હોય. મારા ફાધર મધરને ઘણા લોકો એમ કહેતા કે યાર તમે એમ કંઈ કહેતા નથી, સપોર્ટ કરે રાખો છો, અત્યારે ક્યાં નોકરી મળે છે. પણ આપણે આપણા ટાર્ગેટ સુધી, એમ સુધી પહોંચ્યા જ નથી, આપણે તો અહીંયા પહોંચ્યું છે, બીજાને થોડી ખબર છે કે આનો ટાર્ગેટ શું છે. અને હજી આપણે તો મહેનત કરવી જ હતી, પણ મને કોઈ UPSCનું કહેવા વાળું નહોતું, આપણે એ પાસ કરી નાખત, એમાં હું ફેર પડતો, ચાલો આ કરવું ઓલું કરવું, આપણે તો મહેનત જ કરવી છે. પણ જે લેવલ હતું ત્યાં સુધી પહોંચ્યા આપણે, પણ ફોકસ એક જ હતું, કોઈ શેડ્યુલ નહીં,
મારા ઘણા ભાઈ બંધ હતા, સવારે એટલા ઉઠવાનું, પૂજાપાઠ કરવાના. મેં ક્યાંય કોઈ પૂજાપાઠ કર્યા નથી. આજ આપણી પૂજા, આજ આપણો ભગવાન. ભગવાને તમને મોકલા છે, જે ટાર્ગેટ અચીવ કરો છો. તમે જ્યારે ટાર્ગેટ અચીવ કરશો અને તમારા મા બાપ જે ખુશ થશે, પછી ક્યાંય દીવાબત્તી કરવાની જરૂર નથી ભાઈ. અને એને ખુશ કરવા માટે, મારા ભગવાન મારા મા બાપ છે, મને જન્મ આપનાર મારી મા છે, એ મારી ભગવાન છે, મારે એને ખુશ કરવાની છે. હું પાસ થયો અને એની આંખમાંથી આંસુ નીકળું, બરાબર છે. અને એને એમ થયું કે મારા દીકરાએ જો અત્યારે મારું નામ રોશન કર્યું, અને એને એક ચિંતા મટી જાય છે આપણી, કે આ હવે યોગ્ય જગ્યાએ લાગી ગયા, એને ચિંતા મટી ગઈ. તો એ જ આપણા માટે મેઇન છે ભાઈ, એની જ પાછળ પડવાનું છે. મારો કોઈ ટાઈમ ટેબલ નહોતું. નિંદર આવે ત્યારે સુવાનું, નિંદરમાંથી જેવી જાગૃત થાય એટલે ઊભા થઈને મોઢું ધોઈને અભ્યાસ કરવા માંડવાનો. હું અભ્યાસ શબ્દ વાપરું છું, વાંચવા માંડું છું શબ્દ નથી વાપરતો. અભ્યાસ લખી લખીને રિફિલ પૂરી કરવાની, એને સાચવવાની અને આનંદ લેવાનો. મેં જો આટલી રિફિલ પૂરી કરી, એટલી રિફિલ પૂરી કરી, એટલી રિફિલ પૂરી કરી. એક જ પેન રાખી હતી મેં પહેલાંથી, અને એ જ પેનથી હું મારું મટીરિયલ બનાવતો, એ જ પેનથી હું મોડલ પેપર ભરતો, અને એ જ પેનથી હું મારી જીપીએસસીની પેપર ભરવા ગયો. મારી આંગળીને ટેવ પડી જાય પેન પકડવાની, પેને નહીં બદલાવાની. ઝીણી ઝીણી બાબતો બહુ મેટર કરે છે. આવા બોર્ડ રાખ્યા હતા બે, બોર્ડ વર્ક કરતો, જોડણી સ્પેલિંગ આ બધું બોર્ડ ઉપર કરતો, બરાબર છે. અને મારી બોર્ડિંગનો રેકોર્ડ છે, કોઈ છોકરો બીકોમ નથી હોતી અત્યાર સુધી ત્યાં આવીને, એ રખડવામાં મોજ મજામાં જ પડી જાય. મેં જીપીએસસી પાસ કરી બતાવી. અવડા અવડા ઉંદેડા રાતના આવે, ઉપરથી પાણીની ટીપા પડે, અગવડતા વચ્ચે આરાધના કરી. મારા પપ્પા મમ્મી મને આવ્યા એમ કીધું કે અહીંયા થોડું રહેવાય કે આપણે બીજો રૂમ ભાડે લઈ લઈએ. હું નહીં, મને અત્યારથી સગવડ આપશો તો મને આમ અંદરથી બીજો રોમાંચ નહીં આવે. હું આવવામાં રહીશ ને તો મને સતત આવશે કે જો મહેનત ના કરી તો કાયમી આવવામાં રહેવું પડશે. એટલે હું ત્યાં ભણ્યો, મોબાઈલ નહીં, કાંઈ નહીં, કોઈ બીજી વાત જ નહીં. અભ્યાસ 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 અને પ્લાન બનાવીને હાલવાનું. પ્લાન વગર કાંઈ ના થાય. આયોજન, આખો ભારત દેશ પ્લાનિંગ કમિશન ઉપર હાલે, નીતિ આયોગ, બરાબર છે. આયોજન કરે, આયોજન વગર કાંઈ ના થાય. આ સાહેબ તમારે લેક્ચર લેવા આવતો હોય એમને થોડા લાવે કે હાલો શું છે આજે શું કરું છું, એમની એને ખબર હોય. આજે મારે આ લેક્ચર લેવાનો છે, આજના લેક્ચરમાં આટલા ટોપિક પૂરા કરાવવાના છે, આટલા પ્રશ્નો કેટલા દાખલા કરાવવાના છે. આપણું આયોજન હોય, આપણો ચાર્ટ હોય. મૂવીમાં હમણાં તમે જોવો છો, એટલા બધા મૂવી આવે આમ કરીને ઊભો હોય, પાછળથી ઓલો કેમેરો ડાયરેક્શન આવે, અહીંયા ચાર્ટ હોય કે આમાં મર્ડર કોણે કર્યું હશે, એવું બધું ચોટાડ્યું હોય ને, એવું બધું આવે ને હમણાં બધું એવું નીકળ્યું છે, ગજની બધની પછી ઓલા ફોટા ચોટાડ્યા હોય ને. તમારો એવો ચાર્ટ છે ઘેરે, એ હોવો જોઈએ. ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ નહીં, આર્ટિકલ, પ્રિપોઝિશન, કન્જક્શન, મોડેલ ઓક્ઝિલરીઝ, એક્ટિવ પેસિવ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, આ બધું ખોદો, ખોદી ખોદીને લખવાનું. પછી આર્ટિકલ એટલે શું, એમાં લખો એ એન ધ. તમે જ્યારે એમ કહો કે સાહેબ 50 ખાલી જગ્યા લાવો, એમાં મારા એ એન ધ ખોટા ના પડે, ત્યારે એમાં ચેકો મારવાનો કે આ થઈ ગયું. ત્યાં સુધી અધૂરું જ છે તમારે. અને એમ એક એક ધર્મેન્દ્રનો ડાયલોગ છે ને, ચૂન ચૂન કે મારું, આમાં ચૂન ચૂન કે એક એક વિશે પકડવાનો. સમાસ, સમાસ ઉપર તમારી પકડ આવી ગઈ એકવાર, બરાબર. નવરાત્રિ કેવો સમાસ છે, ભેગું સમાસ આવડે જ બધાને. નવયુ કયો સમાસ છે, જો ભૂલ કરી ગયા તરત ખબર પડવી જોઈએ. નવરાત્રિમાં 9 એટલે 9, 9 ઇંગ્લિશમાં 1 2 3 4 9, અને નવયુગમાં 9 એટલે ન્યુ, એ નવો યુગ છે, કર્મધારી છે. બસ ખબર પડી ગઈ, તમારી ગ્રીપ આવી ગઈ. તમે એમ કહો કે સાહેબ સમાસ ગમે પૂછી લ્યો, આવડી જ જાય, અને તમને પૂછે ને આવડે, ત્યારે એમાં ચેકો મારવાનો. આખો ચાર્ટ લગાવ્યો તો મેં, એક કંઈ મુદ્દો બાકી નહોતો રાખ્યો ચાર્ટમાં. અને જ્યારે જીપીએસસીનું પેપર ભરવા ગયો ત્યારે બધામાં ચેકા મારેલા હતા, એટલે હું બધું કરી ગયો હતો. અને તોય પહેલું પેપર ગુજરાતીનું આવ્યું ને, રૂઢિપ્રયોગથી શરૂ કર્યું ને, નવાઈ લાગશે. પહેલાં જ રૂઢિપ્રયોગનો અર્થ યાદ ના આવે. મારા માથા ઉપર આખું બિલ્ડિંગ ઉપાડીને જતો હોઉં ને એટલો ભાર હતો એ પહેલાં પેપરમાં. 5 વર્ષે પરીક્ષા આવતી હતી, ગમે એ સંજોગોમાં પાસ થવાનું હતું, બરાબર છે. પછી થોડુંક મનને શાંત પાડ્યું, સમાસ ઉપર મારી સારી પકડ હતી, એટલે રૂઢિપ્રયોગને એ બધું આખું કોષ્ટક બોષ્ટક બનાવ્યું અને સમાસથી શરૂ કર્યું. પછી પાછો રૂઢિપ્રયોગમાં આવ્યો, પછી નિબંધ નિબંધ લીખો, પત્ર લીખો, અને પછી ટૂંકમાં આપણે રાગે જઈને, અને પછી ભૂકા કાઢી નાખ્યા પેપરમાં. મારા ભરેલા પેપર અમે રાખ્યા છે એકેડેમીમાં. અક્ષરો સારા હોવા બહુ જરૂરી છે, એ તમને 110% ફાયદો કરાવે છે. બહુ સારા સાહેબ, પેપર લખવાની આખી પદ્ધતિ છે. પેપર આમ જોવે એટલે એ તમારો આશિક થઈ જવો જોઈએ પેપર ચેક કરનાર, કે આ હા આ પેપર કોનું છે એમ. એ તમારા પેપરને પપી ભરવા માંડવો જોઈએ એવું તમારું પેપર હોવું જોઈએ, તો માર્ક આવે. આ સ્પષ્ટ વાત છે. આ બધા એક કે એક મુદ્દા એ તમારી સફળતાની પાછળના કારણો બનશે, એના ઉપર તમારે વર્ક કરવાનું છે. બાકી ચોપડી લઈને એમ કે હું સાહેબ 10 કલાક વાંચું છું, ખાલી વાંચવાથી કાંઈ નથી થતું. આગળ એક શબ્દ ઉમેરજો, ખાલી વાંચવાથી, બરાબર છે.
પેપરો ભરો, ચર્ચાઓ કરો, બિનજરૂરી નહીં, કામ નહીં. ચાર મિત્રોનું ગ્રુપ બનાવો, નક્કી કરો કે ભાઈ તું આ વિષય ચર્ચા તૈયાર કરીને આવું, તું આ કરીને આવું, તમે બે આ કરો, ભેગા મળો, બેસો, ચર્ચા કરો, એકબીજાને ભણાવો. અમે એમ જ કરતા, મારો વિષય ગણિત મજબૂત હોય તો હું ગણિત ભણાવું, આમનો બંધારણ મજબૂત હોય તો બંધારણ ભણાવે, ચાર જણાનું ગ્રુપ રોજ બે કલાક ભેગું થવાનું. પછી એમાં બીજી વાત ના આવે, એક જ મુદ્દાની વાત. અને સાહેબ કોઈ તાકાત નથી, તમને ભાષ સરતા રોકી ગયા. સમજાણું, અમારે તો કેટલાય છોકરાઓ, એકવી એકવી વર્ષના છોકરાઓ હતા, મારાથી આગળ નીકળી ગયા. અમારે 19 પરીક્ષાઓ પાસ કરી ગયા કેટલાય છોકરાઓ. પારસભાઈ નથી, તમે બેહાડો એટલે એ બીજી કેટલી વાતો કરે. એટલે કાંઈ અઘરું નથી, અને ભરોસો રાખવાનો. તમારા સાહેબ છે, તમારી એકેડેમી છે, એ એની નીતિ શું છે એ પ્રમાણે એની અંદર જોડાવાનું હોય. તમને નસીબદાર છો, તમે સાહેબ અરે જોડાણા છો, એ નીતિ ચોખ્ખી છે. એને સરકારી નોકરી મૂકી દીધી છે, બરાબર છે. એને રસ છે ને ફિલ્ડમાં આવ્યા છે, એ બહુ મહત્વની વસ્તુ છે. જે માણસને ઇન્ટરેસ્ટ હશે ને ફિલ્ડમાં આવશે ને, એ તમને દુઃખી નહીં કરે. પણ ખાલી કમાવાના હેતુથી છે એ મોટા મોટા બોર્ડ મારીને, ફ્રેન્ચાઇઝીને બેનર લઈને બેઠા છે ને, જે એ તમને દુઃખી કરશે ભવિષ્યમાં ગમે ત્યારે. કારણ કે એ ધંધાના ને બિઝનેસના હેતુથી આવ્યા છે. આમણે શોખને બિઝનેસ બનાવ્યો છે, અને શોખ માટે નોકરી કુરબાન કરી છે, અને સરકારી નોકરી મૂકી છે કે ભાઈ મને આમાં ઇન્ટરેસ્ટ છે. ઓલા મને એટલું વિસ્તૃત ફલક નથી મળતું. મારી કથા જુદી છે, મારે નોકરી જોઈએ છે. પણ આપણે ઈચ્છીએ કે બહુ જલ્દી એમને ડીસી તરીકેનો ઓર્ડર આવે, અને પછી આપણે સાહેબને મજબૂર કરશું કે અમે આખી ટીમને ત્યાં આવી છે, તમારું પોસ્ટિંગ હોય ત્યાં, આપણે ત્યાં મળવા જાવ સાહેબને. હું પાસ થયેલો છોકરો આવશે, નાની પડું, મારી ભેગા બેસતા નહીં, મારી ભેગો જ રાખે, બધું શીખવાડી, શું કરવાનું શું નહીં કરવાનું. સારું, ચલો હવે આપણે વાઇન્ડ અપ કરીએ. કોઈને કંઈ લાસ્ટ ક્વેશ્ચન, કોઈની ઈચ્છા છે હવે, નહીં તો આપણે વાઇન્ડ અપ કરીએ. આપણે જો આ બે પુસ્તકો અત્યારે લઈ આવ્યો છું, આમાં લક્ષ્ય વેદના, આમાં લિખું ભાગ એક, પણ બે ભાગ છે આની અંદર. આમાં સ્ટુડન્ટની વાર્તા છે, મોટિવેશનલ સ્ટોરી છે કે પાણીપુરી વેચતો છોકરો પીએસઆઈ કેમ બન્યો, આવી ઘણી બધી વાર્તાઓ છે, બરાબર છે. આ પુસ્તક કોઈને જોતું હોય તો મળશે, હું આપતો જઈશ, બરાબર છે. પણ સાવ મફતની કાંઈ વેલ્યુ હોતી નથી, ના ના, આ સ્પષ્ટ વાત છે. એટલે આ પુસ્તક છે ને, એ આપણે 100 રૂપિયાની અંદર છોકરાઓને આપવાનું જ, કોઈને જોતું હોય તો. અને આ પુસ્તક મહેરબાની કરીને વાંચવું હોય તો જ લઈ જાજો આ, બરાબર છે. કારણ કે આમાં મેં મારો રેકોર્ડ રાખ્યો, મેં કોઈને આ પુસ્તક છે ને ભેટ નથી કર્યું, કોઈ પણ ના, ગમે એ અધિકારી હોય, ગમે એ હોય. કારણ કે આ પુસ્તકની અંદર છે ને મારી નબળી કામગીરી લખેલી. આનું જય વસાવડાના હસ્તે વિમોચન કરાવ્યું હતું આપણે, જયભાઈના હસ્તે ટાઉન હોલમાં. આ પુસ્તકની આ જે બુક છે અત્યારે, આ એની 4th આવૃત્તિ છે, એટલે 5000 ઉપર આ પુસ્તક કોઈ પણ બુક સ્ટોરમાં મૂક્યા વગર અમે દીધા છે, બરાબર છે. એટલે આ પુસ્તક લીધા પછી પડ્યું ના રહેવું જોઈએ. પણ એટલી ગેરંટી છે કે આ પુસ્તક તમે લેશો, તમે તમારા વાલી જેને વાંચવાનો શોખ હોય કે ના હોય. આમાં મને એવી કોમેન્ટ મળેલી છે કે સાહેબ મેં જિંદગીમાં કોઈ દી કોઈ પુસ્તક નથી વાંચ્યું, તમારું પહેલું પુસ્તક વાંચ્યું અને 2-2.5 કલાકે હું વાંચીને જ ઊભો થયો. આના 10 પાના જ તમારે વાંચવાના છે, પછી તમે જમવાનું આવશે તો એમ કહેશો હમણાં નહીં, પછી, બરાબર છે. આ મારું ઈ બુક છે અને આની અંદર પાછળ બધા ફોટોગ્રાફ આપેલું છે, એ પછી જોવાના, પહેલાં વાંચી લેવાનું આખું. એટલે તમે એની હારે લિંકઅપ કરી શકશો કે આ વાત આવી હતી, એનો આ ફોટો છે, સમજાય છે. અમે તમને આ વાંચવાની એક પદ્ધતિ બતાવું છું. આની પ્રસ્તાવના છે એ પૂર્વ પ્રાથમિક શિક્ષણ નિયામક નલિન પંડિત સાહેબે પ્રસ્તાવના જ વાંચવા જેવી છે, જોરદાર, ત્યાંથી જ શરૂઆત કરજો. પ્રસ્તાવના આવા પુસ્તકની એ જ લખી શકે જે આની જેમ નીડર હોય ને પ્રામાણિક હોય, એ જ લખી શકે. નલિન પંડિત સાહેબનો ઇતિહાસ એવો જ છે કે, એટલે એ બી પ્રસ્તાવને બહુ સરસ છે. તો ચલો ભાઈ, મેં હું આભાર વિધિ હું કરી દઉં કે તમે મને બોલાવ્યો, એટલે અને ખાસ તો 2 કલાક સહન કર્યો, મજા આવી છોકરો, સાચું બોલ. પણ તમે જો ભવિષ્યમાં કાંઈ કરી બતાવશો, ક્યાંક મને ભટકાશો અને એમ કહેશો કે સાહેબ હું ઓલે વખતે ઓલા તેરે સાહેબે દીક્ષિત સાહેબે બોલાવ્યા હતા, તમે આવ્યા હતા અને મોટી મોટી કરી ગયા હતા, એ લેક્ચરમાં હું બેઠો હતો અને પછી હું આ નોકરી મને મળીને પાસ થયો, તો એ વિશેષ આનંદ થશે કે આ 2 કલાક મારી લેખે લાગી ને સાહેબની લેખે લાગી, એમ બરાબર છે. બાકી છેલ્લી એક વાત કરીને આપણે પૂરું કરીએ. સાહેબે સંસ્થા લાવે છે, હું સંસ્થા લાવું છું, મારા પારસભાઈ લાવે છે, હું તો એડવાઇઝર છું, બરાબર છે. પણ આનો છેલ્લા 16 વર્ષનો અનુભવ છે મને સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાનો. એક વસ્તુ સ્પષ્ટ યાદ રાખજો,
તમારી જાત ઉપર જ પૂરેપૂરો ભરોસો રાખજો. કોઈ સંસ્થા સાહેબ પાસે એવું કોઈ રસી કે ઇન્જેક્શન નથી, પારસભાઈ પાસે રસી કે ઇન્જેક્શન નથી, કે ગાંધીનગર અમદાવાદની સંસ્થાઓ છે લાખો રૂપિયા ફી લે, કોઈની પાસે એવી દવા નથી કે એ તમને પાઈ દે ને તમે પાસ થઈ જાઓ. સમજાય છે? એમનું કામ માર્ગદર્શન આપવાનું છે. શું આપવાનું છે? માર્ગદર્શન આપવાનું. માછલીની આંખ તો તમારે તીર ઉપાડીને વીંધવી પડશે. આ જેટલા છોકરા પાસ થયા છે ને, આ વાર્તાની દરેક વાર્તાની છેલ્લી લાઈન એવી છે કે મને મારા ફલાણા વિદ્યાર્થી ઉપર ગૌરવ છે, ગર્વ છે, બરોબર છે. પણ એ વિદ્યાર્થીઓ જ્યારે મને મળે છે ને, અને ઘણી વાર એમ કહે સાહેબ તમે હતા તો મેં આ પાસ થયા, તમે આમ કર્યું આમ કર્યું, હું એને એમ કહું, એમ જ કહું છું કે અમારો રોલ તમારી સફળતામાં ખાલી 1% છે. 99% તમારી મહેનત, માતા પિતાના આશીર્વાદ, બરોબર છે. આ છે એટલે 99% તમે પાસ થશો કે નહીં થવાનો, 99% આધાર કોના ઉપર છે? તમારી ઉપર. બાકી વગર ટ્યુશન એ છોકરાઓ પાસ થાય છે, મટીરિયલના ખર્ચા કર્યા વગર જાતે મટીરિયલ બનાવીને છોકરાઓ વધારે પાસ થાય છે, નોકરી કરતા કરતા વધારે પાસ થાય છે. એવું નથી કે નોકરી કરો એટલે ના થાય, અને બધું કામ ધંધો પડતો મૂકીને એક જ વસ્તુ ઉપર ફોકસ રાખીને પોતાનો લક્ષ્યભેદ કરનારા કેટલાય માણસો છે. પણ આપણી જાત ઉપર ભરોસો આપણો તૂટવા દેવાનો નહીં. પેપર ફૂટ્યા ને પેપર લીક થયા ને વગેરે વગેરેમાં ક્યાંય નહીં પડવાનું. પેપર ફૂટ્યું ભલે ફૂટ્યું, પરીક્ષા કેન્સલ થઈ જ ને, ખોટા માણસો સિલેક્ટ તો નથી થયા, એ તો એવા નેગેટિવ માણસો આ દુનિયામાં છે જ, એટલે બનવાનું જ છે. બીજી વાર પરીક્ષા લેવાની, ત્રીજી વાર લેવાની. માણસો બિનસચિવાલય ક્લાર્કની અંદર છેલ્લી પરીક્ષામાં બેન્ચું ખાલી હતી, ભરવા નતા ગયા. શું કામ ભાઈ? તો કે હવે તો અમને કાંઈ યાદ નથી એમ, કેટલા વર્ષ થઈ ગયા. તો તમે સરકારી નોકરી લાયક જ નથી. એટલે પરિસ્થિતિ ગમે એવી વિષમ બને, આપણે એની સામે લડી જ લેવાનું થાય છે. જેવી પરિસ્થિતિ તમારા વશમાં, જે પરિસ્થિતિ નથી એમાં આપણું કાંઈ નથી હાલવાનું. આપણા વશમાં બિન સચિવાલયની પરીક્ષા ક્યારે લેવી નથી, પણ જ્યારે લેવાય ત્યારે એમાં મેક્સિમમ માર્ક લેવા, એ આપણી બસ વશમાં છે. તો એની ઉપર ફોકસ કરો ને. લેતા નથી ને ક્યારે લેશે એને, સમજાણું? તમારું થિંકિંગ કેવું છે એના ઉપર જ આપણી આખી કારકિર્દીનો આધાર છે. દરેક ક્ષણે નોકરી મળવા માટે, નોકરી મળ્યા પછી, અને જો મારી જેમ નોકરી ગઈ તો પણ, અને ફરી પાછી નોકરી મળે તો પણ, બરોબર છે. બધું કોના ઉપર આધાર છે? થિંકિંગ ઉપર જ બધું આધાર છે. એટલે થિંકિંગ ઊંચું રાખવાનું. બાકી જેને જે કેવું હોય કે એનાથી આપણને કંઈ ફેર પડવો જોઈએ નહીં. રેડી? થેન્ક યુ સો મચ. અને એકવાર સાહેબને જોરદાર તાળીઓ.